Good afternoon, everyone. Chalo to. Aje parivartan mela chhe pacha bhugol na bhuka bulava. Barabar ne? Amuk loko ne comment ma vachi ke sahib bhugol na bhuka bulava na cha bhai. Aje apne parivar bhugol ne pariksha lakshi bhanvanu chhe phatafat revision darek topic ne cover karvano prayatna karvo chhe apne. To pehlu apnu kaam kariye ke apne video ne share kari daiye. Barabar voice clear aave chhe pehla ek confirmation aapi dyo mane. વોઇસ ક્લિયર આવે છે કે નહીં? અવાજ બરાબર છે ભાઈ? ઓકે, ઓલ ક્લિયર છે, કઈ નો ઘટે ભાઈ, બરાબર ને? ચલો તો શરૂ કરીએ છીએ આપણી ભૂગોળની સફર. ઓકે, ચાલો તો વિડીયોને આઈ હોપ કે તમે લોકોએ શેર કરી દીધો હશે. ગઈકાલે રાત્રે આપણે આઈ થિંક ભણતા હતા ગુજરાતની ભૂગોળ શરૂ કરી હતી રાત્રે 9 વાગે, 11 સાડા 11 સુધી આપણે લગભગ કહેવાય કે અક્ષાંશ રેખાંશ આઈડીએલ જે છે એ પછી આપણે વાત કરી હતી ભારતનો સ્થાન સીમાને વિસ્તાર, ગુજરાતનો સ્થાન સીમાને વિસ્તાર, ગુજરાતનો ભૂપૃષ્ઠ, ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની નદીઓ. આના ટોપિક આઈ થિંક આપણે બે આર્ટિકલની અંદર કવર કરી લીધા હતા કાલે. આજે પણ એવું ટ્રાય કરશું આપણે કે 3 વાગે આપણે શરૂ કર્યું છે અત્યારે સાંજે 7 વાગ્યા સુધીમાં મેક્સિમમ ગુજરાત અને ભારતની ભૂગોળના બધા જ ટોપિકને કવર કરવાનો પ્રયત્ન કરવો છે અને ફટાફટ રિવિઝન સીધું પરીક્ષા લખી પરીક્ષા પૂછાય એવું ને એવું જ ભણાવવાનું એટલે થાય છે. ઓકે, ચાલો તો હવે શરૂ કરીએ છીએ આપણે આજનો આપણું સેશન. તળ ગુજરાતની નદીઓ. તળ ગુજરાતની નદીઓની અંદર વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર 3 અગત્યની નદીઓ છે. કઈ છે? તો કે ભાઈ બનાસ છે, સરસ્વતી છે, બનાસ સરસ્વતી અને રૂપેણ. આ 3 નદી ઉત્તર ગુજરાત અગત્યની નદી છે. એમાં ખાસ તમને વાત કરું તો કે ભાઈ બનાસ, બનાસ નદી છે ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી છે. બનાસ ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી છે અને બનાસ નદીને પરણાશા પણ કહેવાય છે. બનાસ નદીનું બીજું નામ શું છે? તો કે પરણાશા પણ કહેવાય છે. બનાસ નદીનો ઉદગમ ક્યાં છે? તો બનાસ નદીનો ઉદગમ જે છે ગુજરાતમાં નથી, આપણે રાજસ્થાનમાંથી આવે છે. ક્યાંથી આવે છે? તો કે રાજસ્થાનમાં, રાજસ્થાનના સિરોહીના સિરણવાના ડુંગરમાંથી નીકળે છે આ બનાસ નદી. અને રાજસ્થાનમાંથી ગુજરાતમાં એન્ટર થાય છે દાંતીવાડામાંથી, દાંતીવાડા તાલુકામાંથી ગુજરાતમાં એન્ટર થાય છે. અને જેવી ગુજરાતમાં કોઈ નદી આવેલા આપણે શું કરીએ? બંધ બાંધી દઈએ. એટલે ગુજરાતમાં તો અડ ગુજરાતની જેવી ગુજરાતની બહારથી નદીઓ આવે છે ને બધી નદીઓ ગુજરાતમાં એન્ટર થાય તરત જ બંધ. બનાસમાં તો એન્ટર થઈ તરત બંધ, સાબરમતી એન્ટર થઈ તરત બંધ, નર્મદા એન્ટર થઈ તરત બંધ, તાપીમાં એન્ટર થાય તરત બંધ. જે જે નદીઓ ગુજરાતની બહારથી આવે છે ગુજરાતમાં એન્ટર થાય આપણે તરત બંધ બનાવી દેવાનું. તો અહીંયા પણ રાજસ્થાનમાં પણ એન્ટર થયા પછી તરત આપણે બંધ બનાવ્યો છે. કયો? તો કે દાંતીવાડા બંધ બનાવ્યો છે. કયો બંધ બનાવ્યો છે? દાંતીવાડા બંધ બનાવ્યો છે. ત્યાર પછી વાત કરીએ તો એની અગત્યની સહાયક નદી છે સિપ્રી અથવા તો સિપુ પણ કહેવાય છે. સિપ્રી અથવા તો સિપુ પણ કહેવાય છે કે જે ડીસા પાસે આવી અને બનાસ નદીને મળી જાય છે. એટલે બનાસની જમણા કાંઠાની સહાયક. કાલ મેં કીધું હતું કે જમણો કાંઠો કઈ રીતે નક્કી કરવાનો? તો કે આ રીતે નદી જેમ જાતી હોય ને એમ એ મોઢું રાખીને આપણે ઉભું રહેવાનું, પછી જોવાનું કઈ બાજુથી આવી. તો કે જમણા કાંઠાથી, તો જમણી જમણા કાંઠાની સહાયક. ડાબી બાજુથી આવે તો ડાબા કાંઠાની સહાયક. તો સિપડી અથવા સિપુ જે છે એ જમણા કાંઠાની સહાયક થઈ ગઈ. સિપુ નદી ઉપર પણ સિપુ ડેમ આવેલો છે બનાસકાંઠા જિલ્લાની અંદર. તો પ્રશ્ન પૂછે કે સિપુ ડેમ કયા જિલ્લામાં? બનાસકાંઠામાં. કઈ નદી ઉપર? તો સિપુ અથવા સિપ્રી નદી ઉપર આવેલો છે. ત્યાર પછી વાત કરીએ તો બાલારામ છે બનાસ નદીની કેવા કાંઠાની સહાયક કહેવાય? તો કે ડાબા કાંઠાની સહાયક કહેવાય. કેવા કાંઠાની? ડાબા કાંઠાની. તો બાલારામ નદી જે છે એ ડાબા કાંઠાની સહાયક છે. પાલનપુર બાલારામ નદી કિનારે વસેલું છે. પાલનપુર કઈ નદી કિનારે? તો કે ભાઈ બાલારામ કિનારે વસેલું છે. અને બાલારામ જે છે એ નદી પાલનપુર પાસે થઈને અંતે વળી પાછી કોને મળી જાય છે? તો કે ભાઈ બનાસને મળી જાય છે. ત્યાર પછી બનાસ નદી ધીમે 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 આગળ વધે છે. બનાસકાંઠામાંથી બનાસ નદી પાટણ જિલ્લામાં પ્રવેશ કરે છે. કયા જિલ્લામાં? તો કે ભાઈ પાટણ જિલ્લામાં પ્રવેશ કરે છે. અને પાટણ જિલ્લામાં પ્રવેશ કરી અને બે ફાંટામાં વિભાજિત થઈ જાય છે. બે ફાંટામાં એક છે વારાહી અને બીજો ફાંટો છે સાંતલપુર. બનાસ નદી બે ફાંટામાં વિભાજિત થઈ જાય છે. વોઇસ નો કઈક પ્રોબ્લેમ છે એવું કહે છે. ચલો હવે હવે કેવો અવાજ આવે છે? બરાબર. ચાલો તો બનાસ સરસ્વતી અને રૂપેણની આપણે વાત કરતા હતા. આપણે વાત કરતા હતા કે ભાઈ બનાસ નદી જે છે બે ફાંટામાં વિભાજિત થઈ જાય છે. બે ફાંટા કયા કયા? તો કે ભાઈ વારાહી અને સાંતલપુર. અને અંતે કચ્છના નાના રણને મળી જાય છે. અંતે કચ્છના નાના રણને મળી જાય છે. એનો મતલબ કે બનાસ કેવી નદી થઈ? તો ભાઈ કુંવારિકા. સૌરાષ્ટ્રમાં પણ કુંવારિકા નદીઓ હતી ને. કઈ કઈ? તો કે મચ્છુ, બ્રાહ્મણી અને ફાલ્કુ. મચ્છુ, બ્રાહ્મણી અને ફાલ્કુ. એવી રીતે અહીંયા બનાસ નદી એ પણ કેવી નદી છે? તો ભાઈ
કુવારિકા નદી છે ચલો હવે હવે વોઇસ ક્લિયર છે ફટાફટ ચાલો કમેન્ટ માં જણાવો તો કઈ ઇશ્યુ હોય તો ફટાફટ કયો ચાલો આપણે સમય કયો ઇન કે ઓછો છે અને રાત ટૂંકી ને વેસ જાજા એની જેવી પરિસ્થિતિ છે આપણી અત્યારે રાત ટૂંકી ને વેસ જાજા બરાબર હવે પડકો પડે છે ભાઈ પડો તો હવે કોઈ ઇશ્યુ નથી આઈ થિંક ઓકે ચાલો તો હવે બરાબર છે માઈક થોડું ઉપર રહી ગયું તો હવે નીચે કરી દીધું છે લગભગ ઓડી પડે કારણ કે મારો અવાજ મારી જેમ છે ઓકે હા જો ઘણા લોકોને ક્વોલિટી બરાબર નથી દેખાતી તો જો ક્વોલિટી બરાબર ન દેખાતી હોય તો સિમ્પલ તમારે શું કરવાનું તમારું જે સેટિંગ છે ને વિડિયોનું એને ધારો કે હોય તો સેટિંગ નું બટન હોય છે આઉટ સાઈડમાં તો સેટિંગના બટન ઉપર ક્લિક કરી અને ક્વોલિટી જે છે ક્વોલિટી ની અંદર તમારે ચેન્જ કરી 144 હોય તેનાથી અપ કરી દેવાની બરાબર 360 કે પછી વોટર એનર્જી આપવા આવતી હોય અથવા હાઈ ક્વોલિટી રિઝોલ્યુશન એવું સિલેક્ટ કરી લેવાનું અમુક મોબાઈલ મેરી સિસ્ટમ છે તો હાઈ ક્વોલિટી રિઝોલ્યુશન સિલેક્ટ કરી લેવાનું કદાચ ફોન્ટ ક્લિયર ન દેખાતા હોય તો જો કે બહુ દેખાવાનું છે હું અહીંયા બોલું ને તમારે ખાલી કાનમાં પડશે તો તમને યાદ આવી જશે આ તો કદાચ ક્વોલિટીમાં કઈ ઇશ્યુ હોય તો આવું કરજો બરાબર ક્વોલિટી ચેન્જ કરી નાખજો ઓકે ચાલો તો વારાહી અને સંતપુર બે ફાટામાં વિભાજિત થઈ ગઈ નાના નદી મળી ગઈ એટલે આ નદી કેવી છે તો ભાઈ કુંવારિકા નદી કહેવાય છે ત્યાર પછી અગત્યની નદી ની વાત કરીએ તો સરસ્વતી બહુ અગત્યની નદી છે સરસ્વતી નદી જે છે વાસ્તવમાં તમે ઘણી બધી જગ્યાએ સરસ્વતી નદી નું નામ સાંભળો છો જેમ કે સૌરાષ્ટ્રમાં પણ કાલે સરસ્વતી નદી આવેલી કે હિરણ કપિલા અને સરસ્વતી નદી ભાલકાદેશ દ્રવિડી સંગમ રચાય છે તો એ સરસ્વતી નદી માની લેવામાં આવી છે અને અહીંયા ઉદ્ગમ થાય છે પણ અહીંયા પણ એક સરસ્વતી નદી છે આ સરસ્વતી નદી સરસ્વતી બનાસકાંઠાની અંદર સરસ્વતી ચોરીના ડુંગર માંથી નીકળી ગયા કારણ કે સરસ્વતી માતા ચોરી કરવાની ના પાડે છે એટલે ચોરીના ડુંગર માંથી નીકળી ગયા કઈ નદી તો સરસ્વતી ચોરીના ડુંગર માંથી નીકળી છે સિમ્પલ યાદ રહી ગયું ચોરીના ડુંગર ક્યાં છે તો કે ભાઈ બનાસકાંઠાની અંદર બીકે ની અંદર કોટેશ્વર નજીક ચોરીના ડુંગર છે ત્યાંથી સરસ્વતી નદી નીકળી જાય છે જેવી નદી નીકળે એટલે તરત જ વડગામ તાલુકાની અંદર મુક્તેશ્વર સિંચાઈ યોજના આવેલી છે બનાસકાંઠા જિલ્લાની અંદર વડગામ તાલુકો મુક્તેશ્વર સિંચાઈ યોજના કઈ નદી ઉપર તો કે ભાઈ સરસ્વતી નદી ઉપર ત્યાર પછી સરસ્વતી નદી છે સિદ્ધપુર પાસે પહોંચે છે ક્યાં પહોંચે છે તો કે ભાઈ સિદ્ધપુર પાસે સરસ્વતી નદી પહોંચે છે અહીંયા કાર્તિક નો મેળો પણ ભરાય છે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના પટમાં સરસ્વતી નદી જે છે એકદમ રેતીની નદી છે એમ કેવું હોય તો કહેવાય કારણ કે એના પટમાં પુષ્કળ પ્રમાણમાં આપણને રેતી જોવા મળે છે સિદ્ધપુર પછી આ નદીની વાત કરીએ તો એની એક અન્ય સહાયક નદી છે નદીનું નામ છે જમણા કાંઠાની સહાયક સખી અલી નદી તો સખી અલી કોની સહાયક છે તો યાદ રાખજો સખી અલી જે છે એ સરસ્વતી નદીની સહાયક છે ત્યાર પછી સિદ્ધપુર પછી સરસ્વતી નદી પાટણ પહોંચે છે ક્યાં પહોંચે છે તો ભાઈ પાટણ પહોંચે છે પાટણ ની અંદર આ સરસ્વતી નદી છે કે જેને રાણકી વાવને રેતી થી ભરી દીધેલી એનો મતલબ કે પુષ્કળ પ્રમાણમાં કોઈ સમય કદાચ ને વરસાદ પડ્યો હશે અને સંપૂર્ણ રાણકી વાવ જે છે રેતી થી આખી દટાઈ ગયેલી અને પછી ત્યારબાદ લગભગ 1980 ની આસપાસ એને સંપૂર્ણપણે શોધી કાઢવામાં આવેલી રાણકી વાવ કે જેને વર્લ્ડ હેરિટેજ સાઇટ માં પણ સ્થાન મળેલું છે ઓકે તો એ રાણકી વાવ પાટણ સરસ્વતી નદી ને કિનારે આવેલી છે ત્યાર પછી પાટણ પછી આ નદી પણ અંતે ક્યાં જાય છે તો કે કચ્છના નાના રણને જઈ અને કુવારિકા પડી જાય છે કચ્છના નાના રણને મળી જાય છે તો બનાસ સરસ્વતી ની વાત કરી ત્યાર પછી વાત કરી આપણે એક નદી છે નદીનું નામ છે રૂપેણ નદી આ રૂપેણ નદી જે છે એ રૂપેણ નદી મહેસાણાના ટુંગા પર્વત માંથી નીકળે છે ક્યાંથી નીકળે તો મહેસાણાના ટુંગા પર્વત માંથી નીકળે છે અને આ જે નદી છે એ નદી ની સહાયક એક અગત્યની નદી છે નદીનું નામ છે પુષ્પાવતી હવે રૂપેણ એટલી અગત્યની નદી પણ પુષ્પાવતી બહુ અગત્યની નદી છે કેમ ભાઈ પુષ્પાવતી અગત્યની તો ખાસ યાદ રાખજો કે ભાઈ પુષ્પાવતી નદી છે એની કિનારે ત્રણ અગત્યના સ્થાન વસેલા છે મીન કે તીર્થ સ્થળો વસેલા છે ત્રણ અગત્યના તીર્થ સ્થળો પહેલું આપણે યાદ રાખજો કે મોઢેરા મહેસાણાનું મોઢેરા જે છે સૂર્ય મંદિર ભીમદેવ સોલંકી પ્રથમ તો એ મોઢેરાનું સૂર્ય મંદિર છે કઈ નદી કિનારે તો કે ભાઈ પુષ્પાવતી નદી કિનારે ત્યાર પછી આપણે યાદ રાખજો બિરાજાતા ઉનાવા હમણાં પેપર કાર્ડ થઈ ગયો બિરાજાતા ઉનાવા તો એ પણ કઈ નદી કિનારે વસેલું છે હિન્દુ મુસ્લિમ ધર્મની એકતાનું પ્રતીક સમૂહ ગણાતું બિરાજાતા એ પણ કઈ નદી કિનારે વસેલું તો કે ભાઈ પુષ્પાવતી નદી કિનારે સરસ્વતી રૂપેણ નહીં કઈ નદી પુષ્પાવતી નદી કિનારે અને બીજું આપણે ખાસ યાદ રાખશું
તો કે ગણપતિનું મંદિર એઠોડ ગણપતિ મંદિર એઠોડ આ ત્રણ અગત્યના તીર્થસ્થાન કઈ નદી કિનારે પુષ્પાવતી નદી કિનારે આવું પરીક્ષામાં પૂછે ઓકે પુષ્પાવતી નદી ના ત્રણ અગત્યના તીર્થસ્થાન પુષ્પાવતી કોની સહાયક તો કે ભાઈ રૂપેણની સહાયક છે અંતે રૂપેણ નદી જે છે એ અમદાવાદની અંદર વિરમગામ પાસેથી નીકળી અને અંતે કોને મળી જાય છે તો કે ભાઈ વચરાજ મેઠ પાસે જઈ અને કચ્છના નાના રણને મળી જાય છે તો આ રીતે બનાસ સરસ્વતી અને રૂપેણ ત્રણ ઉત્તર ગુજરાતની અગત્યની નદીઓ થઈ ત્રણ ઉત્તર ગુજરાતની અગત્યની નદીઓ થઈ ગઈ ઓકે તો બનાસ સરસ્વતી અને રૂપેણ ચલો હવે ક્લિયર છે મને કન્ફર્મેશન આપી દો એક વખત ચાલો તો પછી હું કારણ કે હવે બહુ અગત્યનો ટોપિક આવે છે આમાં જરાય આપણને ડિસ્ટર્બન્સ ન જોઈએ ઓકે ચાલો હવે કયો તો ઓકે છે બધાનો મેસેજ ઓકે આવે છે ભણવું છે ને ઓકે લાગવાનું ભાઈ ઓકે ચાલો હવે ફટાફટ જઈએ આગળ આગળની વાત કરીએ તો હવે અહીંયા તમે પહેલા તો આ મેપ જોઈ તમને લાગે છે ક્યાંનો મેપ છે આ મેપ ક્યાંનો છે તો જો તમને એક આઈડિયા આપી દઉં કે આ છે ને અમદાવાદ છે આ શું છે આ છે અમદાવાદ તો અમદાવાદ છે તો આ ગાંધીનગર થઈ ગયું આ શું થઈ ગયું ગાંધીનગર ઉપર શું થઈ ગયું મહેસાણા મહેસાણા આ બધું થઈ ગયું સાબરકાંઠા સાબરકાંઠા ઉપર થઈ ગયું બનાસકાંઠા આ થઈ ગયું પાટણ આ થઈ ગયું સુરેન્દ્રનગર અમદાવાદ ની આ બાજુ અહીંયા થઈ ગયું ખેડા ખેડા ની ઉપર અહીંયા થઈ ગયું અરવલ્લી અરવલ્લી નીચે અહીંયા મહીસાગર મહીસાગર નીચે દાહોદ એ રીતે બરાબર અને અહીંયા થઈ ગયું વડોદરા આ થઈ ગયું આણંદ ક્લિયર છે બરાબર સોરી આ દાહોદ નથી અને હવે આપણે નદીઓ ભણવાની શરૂઆત કરી તો ઉત્તર અને મધ્ય ગુજરાત ની અંદર વહેતી ગુજરાતની સૌથી લાંબી નદી એટલે 321 કિલોમીટર ગુજરાતમાં વહેતી 321 કિલોમીટર ટોટલ 371 કિલોમીટર ટોટલ 371 કિલોમીટર ગુજરાતમાં 321 કિલોમીટર વહેતી ગુજરાતની સૌથી લાંબી નદી એટલે સાબરમતી નદી તમને તો સાહેબ કાલે તમે એવું કહેતા હતા કે ભાદર નદી ગુજરાતની સૌથી લાંબી આજે હું એ જ કહું છું કે ભાદર નદી ગુજરાતની સૌથી લાંબી નદી પણ કેવી રીતે ગુજરાતમાં જ ઉત્પન્ન થતી અને ગુજરાતમાં જ વહેતી ગુજરાતની સૌથી લાંબી પૂછે તો ભાદર પણ સાબરમતી નદી છે 321 કિલોમીટર લંબાઈ છે ગુજરાતમાં પણ એનો ઉદ્ભવ ગુજરાતમાં નથી ઓકે તો સિમ્પલી રીતે એવો પ્રશ્ન પૂછે કે ગુજરાતની સૌથી લાંબી નદી કઈ તો સાબરમતી પણ પર્ટિક્યુલર એવું પૂછે કે ગુજરાતમાં ઉત્પન્ન થતી ગુજરાતમાં વહેતી ગુજરાતની સૌથી લાંબી નદી કઈ તો ભાદર ઓકે અધરવાઇઝ સાબરમતી તો સાબરમતીની કુલ લંબાઈ છે 371 કિલોમીટર ગુજરાતમાં છે 321 કિલોમીટર એનો મતલબ કે ભાઈ 50 કિલોમીટર જેવું ક્યાંક રહી આવે છે પહેલા ક્યાં તો કે ભાઈ રાજસ્થાનની અંદર રાજસ્થાનની અંદર ઉદયપુર પાસેના વેકરિયા નજીકના ઢેબર સરોવરમાંથી ઢેબરા જેવી નદી છે ઢેબરિયા સરોવરમાંથી નીકળે છે તો રાજસ્થાનના ઉદયપુર પાસેના વેકરિયા નજીકના ઢેબર સરોવરમાંથી નીકળતી આ નદી એટલે કઈ નદી તો કે ભાઈ સાબરમતી કઈ નદી છે સાબરમતી નદી સાબરમતી નદી ગુજરાતમાં ક્યાંથી પ્રવેશ કરે તો બનાસ ક્યાંથી આવતી હતી દાંતીવાડા સાબરમતી ક્યાંથી આવે પોશીના કયા તાલુકામાંથી તો કે ભાઈ પોશીના તાલુકામાંથી બનાસ નદી સોરી સરસ સાબરમતી નદી છે આપણા ગુજરાતમાં એન્ટર થાય છે પોશીના ત્યાર પછી આ નદીની ખાસિયત તમને કીધું કે આ નદી છે ને બીકે અને એસકે એટલે કે બનાસકાંઠા સાબરકાંઠા વચ્ચે સીમા બનાવે છે મહેસાણા અને સાબરકાંઠા વચ્ચે સીમા બનાવે છે અમદાવાદ અને ખેડા વચ્ચે સીમા બનાવે છે અમદાવાદ અને આણંદ વચ્ચે સીમા બનાવે છે તો ચાર વખત અલગ અલગ બે જિલ્લાઓને અલગ કરતી આ નદી બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા સાબરકાંઠા અમદાવાદ ખેડા અમદાવાદ આણંદ ચાર વખત અલગ અલગ રાજ્ય બે જિલ્લાઓને અલગ કરતી આ નદી બે જિલ્લાઓ વચ્ચે સીમા બનાવતી આ નદી છે બીજી વસ્તુ કે અલગ અલગ સાત જેટલા અલગ અલગ સાત જેટલા જિલ્લાઓમાંથી પસાર થતી આ નદી પ્રશ્ન પરીક્ષા પૂછે નીચેનામાંથી કઈ નદી ગુજરાતમાં સૌથી વધારે જિલ્લાઓમાંથી પસાર થાય તો યાદ રાખજો કઈ નદી સાબરમતી અલગ અલગ સાત જેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે જેમ ગુજરાતની અંદર ચાર એવા જિલ્લા છે કે જે અલગ અલગ સાત સાત જિલ્લા સાથે જમીની સીમાથી જોડાયેલા છે એવી જ રીતે સાબરમતી નદી પણ અલગ અલગ સાત જેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે કે જે ગુજરાતમાં સૌથી વધુ જિલ્લાઓમાંથી પસાર થતી નદી છે ઓકે કયા કયા જિલ્લા તો યાદ રાખજો સાબરકાંઠામાંથી એન્ટર થઈ પછી બનાસકાંઠા તમને તો બનાસકાંઠામાં હા બનાસકાંઠા સાબરકાંઠા વચ્ચે સીમા બનાવે એટલે બનાસકાંઠા કહેવાય કે ન કહેવાય આ બાજુનો ભાગ કોનો ગણવાનો બનાસકાંઠાનો તો બનાસકાંઠામાંથી પસાર થઈ કહેવાય કે ન કહેવાય કહેવાય જ ને ત્યાર પછી આવે છે સાબરકાંઠા પછી મહેસાણા પછી ગાંધીનગર અમદાવાદ ખેડા અને આણંદ અંતે જઈ અને ખંભાતના અખાતને મળી જાય છે ખંભાતના અખાતને જે જગ્યાએ મળે છે સ્થળનું નામ શું છે તો કે ભાઈ કોપાલીની ખાડી કોપાલીની ખાડી સાત કિલોમીટર જેટલો પહોળો પટ બનાવે છે કોપાલીની
ખાડી 7 કિલોમીટર જેટલો પોરો પડબડ આવે છે કોપલીની ખાડી પાસે જઈ અને ખપાટના ખાદને મળી જાય છે કઈ નદી સાબરમતી સાબરમતીની છેલ્લી સહાયક પૂછે તો કઈ લખવાની તો કાલે મેં તમને કીધું તો સાબરમતીની છેલ્લી સહાયક નદી પૂછે તો સાબરમતીની છેલ્લી સહાયક કઈ ગણવાની લીંબડીનો ભોગાવો લીંબડીનો ભોગાવો સાબરમતીની છેલ્લી સહાયક જે સૌરાષ્ટ્રમાંથી આવશે ઓકે ચાલો હવે આપણે સાબરમતીની સહાયક નદીની વાત કરીએ ઉપરથી તો સાબરમતીની પહેલી જગતની સહાયક નદી છે હરણાવ નદી કઈ નદી છે તો કે હરણાવ નદી હરણાવ હરણાવ નદી ત્રણ અલગ અલગ નદીઓના સંગમથી બને છે કઈ કઈ તો હિરણાક્ષી વિમાક્ષી અને કોશાંબી હિરણાક્ષી વિમાક્ષી અને કોશાંબી આ ત્રણ અલગ અલગ નદીઓના સંગમથી બને છે હરણાવ નદી અને એ હરણાવ નદી સાબરમતીની સહાયક છે એ હરણાવ નદીની કિનારે વસેલું છે ખેડ બ્રહ્મા એ હરણાવ નદીની કિનારે વસેલું કયું છે તો કે ખેડ બ્રહ્મા ખેડ બ્રહ્માને નાના અંબાજી પણ કહેવાય છે ખેડ બ્રહ્માને શું કહેવાય છે નાના અંબાજી પણ કહેવાય છે આ એ જ ખેડ બ્રહ્મા છે કે જ્યાં આવેલું છે ગુણ ભાખરી ગુણ ભાખરી આ ગુણ ભાખરી એટલે શું તો કે ગુણ ભાખરી ખાતે મેળો ભરાય છે કેવો મેળો તો કે ચિત્ર વિચિત્રનો વિચિત્ર મેળો ચિત્ર વિચિત્રનો વિચિત્ર એવો મેળો ભરાય છે ગુણ ભાખરી ખાતે સાબરકાંઠા જિલ્લાની અંદર તો ચિત્ર વિચિત્રનો મેળો શાંતનુ રાજાના પુત્રો હતા ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય તો ચિત્રવીર્ય વિચિત્રવીર્ય જે છે એમની યાદમાં અહીંયા મેળો ભરાય છે અહીંયા આદિવાસી લોકોનો ખાસ મેળો છે એટલે લોકો ભેગા થાય ને એટલે પહેલા વિલાપ કરે રોવે પોતાના પૂર્વજોને યાદ કરે તો એક એવો મેળો છે કે જેમાં રોવા માટે લોકો ભેગા થાય છે પહેલા દિવસે રોવે એકબીજાના પૂર્વજોને બધાને યાદ કરે રોવે બરાબર હાડ ગાળવાની વિધિ કરે હાડ ગાળવાની પહેલા અસ્થિ વિસર્જન એવું બધું કરે હાડ ગાળવાની વિધિ કરે અને બીજા દિવસે વળી પાછા ફોર્મમાં આવી જાય એકબીજાને પાન ખાય અને ખવડાવે અને મોજ કરે પછી બરાબર તો પાન ખાવાનો અને ખવડાવવાનો મહિમા પણ કયા મેળામાં તો કે ચિત્ર વિચિત્રનો મેળો ગુણ ભાખરી ખાતે ભરાય છે ને ત્યાં ઓકે ચાલો ત્યાર પછી આપણે આગળ જવું છે હવે તો અગત્યની બીજી એક સહાયક નદી છે કઈ તો કે ભાઈ હાથમતી નદી કઈ નદી છે તો કે ભાઈ હાથમતી હાથમતી નદી હાથમતી નદીની વાત કરીએ તો હાથમતી નદી છે વિજયનગર ભિલોડા અને પ્રાંતિજ પાસે થઈ અને અંતે સાબરમતીને મળી જાય છે કઈ જગ્યાએ વિજયનગર અરવલ્લી જિલ્લાનું ભિલોડા અને સાબરકાંઠા જિલ્લાનું પ્રાંતિજ ત્યાં પાસે થઈ અને અંતે હાથમતી નદી જે છે એ મળી જાય છે કોને સાબરમતીને હાથમતી નદી જે છે એની ખાસિયત કે ત્યાં કિનારે હિંમતનગર વસેલું છે કયું તો કે હિંમતનગર ઓકે હિંમતનગર હાથમતી નદીનું બીજું નામ યાદ રાખજો હાથમતી નદીને કિરાત કન્યા પણ કહેવાય છે શું કહેવાય છે કિરાત કન્યા પણ કહેવાય છે હાથમતી નદીને કિરાત કન્યા પણ કહેવાય છે ઓકે ચાલો ત્યાર પછી આગળ વાત કરીએ તો જો સાબરમતીની ત્રણ અલગ અલગ સહાયક નદીઓ છે ત્રણ અલગ અલગ સહાયક છે કઈ કઈ છે તો જો માઝમ મેશ્વો અને વાત્ર માઝમ મેશ્વો અને વાત્ર આ ત્રણે ત્રણ સાબરમતીની સહાયક છે પણ ડાયરેક્ટલી આવીને મળતી નથી શું થાય છે જો તો વાસ્તવમાં વાત્ર નદી છે આ ત્રણે ત્રણ નદીઓ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાંથી નીકળે છે ડુંગરપુર રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાંથી નીકળે છે ત્રણે ત્રણ નદીઓ મેશ્વો માઝમ વાત્ર ખાલી છે ઓકે તો જો મેશ્વો છે પહેલા મેશ્વો છે અને માઝમ છે અને પછી વાત્ર છે ઓકે પહેલા મેશ્વો છે પછી માઝમ છે પછી વાત્ર છે ઓકે ચાલો હવે જો વાત્રકમાં થાય છે કેવું તો વાત્રક નદી જે છે એ વાત્રકની સહાયક બને છે પહેલા માઝમ એટલે વાત્રકની અંદર મળી જાય છે માઝમ એટલે વાત્રકની વાત્રક જ રહે છે પછી એ વાત્રક આગળ વધે એટલે આ જે મેશ્વો નદી આવે છે એ વળી આવી મળી જાય છે કોને વાત્રકને અને વળી વાત્રકની વાત્રક જ રહે છે પછી એ વાત્રકની અંદર વળી પાછી એક બીજી નદી આવી મળી જાય છે નદીનું નામ છે શેઢી નદી આ નદી કઈ છે શેઢી અને વાત્રકની વાત્રક જ રહે છે અને અંતે વાત્રક નદી સાબરમતીને વૌઠા પાસે આવી મળે છે એટલે વાસ્તવમાં વૌઠા પાસે કઈ નદી મળી તો વાસ્તવમાં વૌઠા પાસે મળી વૌમતી યાદ રાખો વૌઠા પાસે વાત્રક મળે છે વૌમતી વૌઠા પાસે કઈ નદી મળે વાત્રક જ મળે છે વૌમતી વૌ એટલે થઈ ગયું તો એક્ચ્યુઅલમાં વૌઠા પાસે વાત્રક નદીને સોરી સાબરમતીને કઈ નદી મળે છે તો કે ભાઈ વાત્રક મળે છે આ વૌઠા વૌઠા ખાતે કેવાય કે વૌઠાનો મેળો ભરાય છે વૌઠાનો મેળો શેના માટે જાણીતો છે ગધેડાની લેવેચ માટે ગધેડાની લેવેચ માટે જાણીતો છે વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભરાય છે વૌઠાનો મેળો સાત નદીઓનું સંગમ બનાય છે અહીંયા કેટલી નદીઓ સાત એક્ચ્યુઅલમાં કઈ તો કે વાત કર બાકી સાત નદીઓ પૂછે તો સાતમાં કઈ કઈ ગણવાની તો હા માસા મેવા ખાશે હા માસા મેવા ખાશે હાથમતી માઝમ સાબરમતી મેશ્વો વાત્રક ખારી અને શેઢી વચ્ચે એક નાની એવી ખારી નદી પણ આવે છે નોટ એન ઇમ્પોર્ટન્ટ ખાલી અહીંયા સપ્તસંગમમાં તમારે યાદ રાખવાની સપ્તસંગમમાં ખાલી યાદ રાખવાની છે કે હાથમતી માઝમ સાબરમતી મેશ્વો વાત્રક ખારી અને શેઢી તો સપ્તસંગમ બનાય છે મોટા ખાતે સાત નદીનું સંગમ થાય છે ઓકે ચલો હવે આપણે આ જે ત્રણ અગત્યની જે સહાયક નદીઓ છે મેશ્વો માઝમ વાત્રક એની થોડી કુંડળી કાઢી આપણે મેશ્વોની તમને વાત કરું તો મેશ્વો નદી ઉપર શ્યામ સરોવર આવેલું છે શ્યામ સરોવર મેશ્વો નદી પર શ્યામ સરોવર આવેલું છે
મેસો નદી જે છે એના કિનારે બે અગત્યના સ્થળ છે, ખાસ યાદ રાખજો. એક તો મેસો નદી કિનારે આવેલું છે શામળાજી, શામળાજી રણજણિયું કે જણિયું વાગે શામળાજીના મેળે, તે શામળાજી એ મેસો નદીના કિનારે આવેલું છે. ઉપરાંત બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું દેવની મોરી, બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું દેવની મોરી જે છે એ પણ કઈ નદી કિનારે આવેલું, તો કે મેસો નદી કિનારે આવેલું છે. આ મેસો નદી જે છે એ મેસો નદીની અંદર બીજી એક નદી મળે છે, નદીનું નામ છે ઝુમ્મર નદી. મેસો નદીમાં બીજી એક નદી મળે છે, નદીનું નામ છે ઝુમ્મર નદી. મેસો અને ઝુમ્મરનું સંગમ થાય છે ત્યાં આવેલો છે હાથીઓ ડુંગર, અને હાથીઓ ડુંગર જ્યાં આવેલો છે તે છે મહાદેવ ગ્રામ બાકરોલ, અને મહાદેવ ગ્રામ બાકરોલ ખાતે આવેલી છે મહાત્મા ગાંધીજીની સમાધિ. તો મહાત્મા ગાંધીજીની સમાધિ પૂછે તો મેસો નદી કિનારે અરવલ્લી જિલ્લાની અંદર મેસો અને ઝુમ્મર નદીના સંગમ સ્થાન ઉપરના હાથીયા ડુંગર પાસે મહાદેવ ગ્રામ બાકરોલ ખાતે આવેલી છે મહાત્મા ગાંધીજીની સમાધિ. એક્ચ્યુઅલમાં મહાત્મા ગાંધીજી સમાધિ ક્યાં? દિલ્હી રાજઘાટ ખાતે. ગુજરાતમાં કઈ જગ્યાએ? અરવલ્લી. આ ઉપરાંત ગુજરાતમાં કઈ જગ્યાએ? તો આ ઉપરાંત ગુજરાતમાં કચ્છના આદિપુર ખાતે પણ મહાત્મા ગાંધીજીની સમાધિ આવેલી છે. ઓકે, તો અરવલ્લી જિલ્લામાં અહીંયા મેસો અને ઝુમ્મરના સંગમ સ્થાન પર મહાત્મા ગાંધીજીની સમાધિ છે. તો આ મેસો નદીની આપણે વાત કરી, દેવની મોરી, શામળાજી, મહાત્મા ગાંધીજીની સમાધિ, એ બધું મેસોમાં યાદ રાખશો. ત્યાર પછી વાત કરીએ તો આ નદીનું નામ છે વચ્ચે આવે છે માઝમ નદી. તો માઝમ નદી કિનારે અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક પડે છે, વસેલું છે મોડાસા. માઝમ નદી કિનારે કયું? તો અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક મોડાસા વસેલું છે. ઓકે, માઝમ નદી કિનારે મોડાસા, એનું ખાલી યાદ રાખજો. મોડાસાની અંદર ખાસ અમે વાત કરું તો હિરુવાવ અને વણઝારી વાવ. મોડાસાની અંદર ખાસ શું? હિરુવાવ અને વણઝારી વાવ. આ એ જ મોડાસા કે જેને રાજા ભદ્રનું મહુડાસુ, કવિ પદ્મનાભે મોડાસાને રાજા ભદ્રનું મહુડાસુ કહ્યું છે. ઓકે, અને એવું માન્યતા છે કે મોડાસાની આસપાસમાં મહુડાના ખૂબ જ વૃક્ષો થાય છે. મહુડો દારૂ બનાવવા માટે વપરાય, સાબુ બનાવવા માટે વપરાય, બરાબર, ભડનું તેલ સાબુ બનાવવા માટે વપરાય છે. તો ઘણા બધા ક્ષેત્રે ઉપયોગી છે એવો મહુડો, એ મહુડાના વૃક્ષો એ વિસ્તારમાં વધુ થાય છે, એના માટે એને મહુડા ઉપરથી કદાચ મોડાસા તરીકે ઓળખવામાં આવતું હતું. ઓકે, એટલે આ મોડાસા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચાલો ત્યાર પછી વાત કરીએ વાત્રમ નદી. તો વાત્રમ નદી જે છે એ વાત્રમ નદીમાં તમારે ખાસ શું યાદ રાખવાનું છે? તો કે વાત્રમ નદી જે છે એના કિનારે વસેલું છે મહેમદાવાદ. ખેડાનું જે મહેમદાવાદ છે, મહંમદ બેગડાએ વસાવ્યું, ખેડા જિલ્લાનું મહેમદાવાદ, એ મહેમદાવાદ વાત્રમ નદીના કિનારે વસેલું છે. અને ત્યાં આવેલો છે ભમરિયો કુવો અને ચાંદા સૂરજ મહેલ. કયો કુવો? ભમરિયો કુવો, ચાંદા સૂરજ મહેલ, વાત્રક નદી, ખેડા જિલ્લો. ઓકે, ત્યાર પછી વાત કરીએ તો શેઢી નદી. તો શેઢી નદીની કિનારે વસેલું છે નડિયાદ. શેઢી નદી કિનારે તમારે શું યાદ રાખવાનું? નડિયાદ વસેલું છે. શેઢી નદી છે ને મહીસાગરમાંથી આવે છે, દામોદ અને વરધારીની ટેકરીઓમાંથી, મહીસાગર જિલ્લામાંથી નીકળે છે શેઢી નદી. તો શેઢી નદી દામોદ અને વરધારીની ટેકરીઓ મહીસાગર જિલ્લામાંથી નીકળી ખેડામાં આવી અને અંતે મળી જાય, તો કે ભાઈ વાત્રક નદીને મળી જાય છે. ઓકે, તો આ સાબરમતી અને એની સહાયક નદીઓની વાત કરી. હવે સાબરમતી ઉપરના બંધની જો વાત કરી, કે સાબરમતી નદી ઉપર કયા કયા બંધ બનાવવામાં આવ્યા છે, તો સાબરમતી નદી ઉપર પેલો મહેસાણા જિલ્લાની અંદર ધરોઈ ડેમ આવેલો છે. મહેસાણા જિલ્લામાં કયો ડેમ છે? તો કે ભાઈ ધરોઈ ડેમ મહેસાણા જિલ્લામાં આવેલો છે સાબરમતી નદી ઉપર. ત્યાર પછી જો વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાની અંદર સંત સરોવર આવેલું છે. સંત સરોવર ગાંધીનગર જિલ્લામાં શું આવેલું છે? સાબરમતી નદી ઉપર સંત સરોવર. અને અમદાવાદ ની અંદર વાસણા બેરેજ આવેલો છે. અમદાવાદમાં શું આવેલું છે? તો કે વાસણા બેરેજ, વાસણા બેરેજ અમદાવાદમાં આવેલો છે. તો ત્રણ અગત્યના બંધ આપણે યાદ રાખશું, ધરોઈ ડેમ, સંત સરોવર અને વાસણા બેરેજ. ક્લિયર થઈ ગયું? તો આ હતી સાબરમતી અને એની સહાયક નદીઓ. ચલો, ક્લિયર છે બધાને? જવું છે ને આવી જ રીતે? ઓકે, ચાલો, ક્લિયર છે બધાને? હવે આપણે આગળ જઈએ. વિડીયોને શેર હજી લોકોએ કર્યો નથી, ઘણા લોકો વિડીયો જોવે છે, ગમે છે તો લાઈક નથી કરતા, બરાબર, એ તમે પ્રામાણિકતા તમારી નથી બતાવતા, ઈટ મીન્સ કે. ચાલો હવે આપણે વાત કરીએ તો કઈ નદી છે? તો કે ભાઈ મધ્ય ગુજરાતની નદીઓમાં આવે છે હવે મહી નદી. કઈ નદી? મહી. તો મહી નદી છે ને એ ક્યાંથી નીકળે છે? તો કે મધ્યપ્રદેશમાંથી. મહી નદી છે મધ્યપ્રદેશમાંથી નીકળે છે, મધ્યપ્રદેશમાંથી આપણા ગુજરાતમાં એન્ટર થાય છે, ગુજરાતમાં મહીસાગર જિલ્લામાંથી એન્ટર થઈ અને અંતે આ નદી જે છે આવી અને કોને મળી જાય છે? તો કે અંતે આ નદી આવી અને કચ્છના, સોરી, ખંભાતના અખાતને મળી જાય છે. આ મહી નદી છે એની ખાસિયત છે કે ભાઈ મહી નદી જે છે એ કર્કવૃતને બે વાર પસાર કરે છે. કર્કવૃત કઈ નદી? બે કર્કવૃત બે વાર પસાર કરે છે. તો કે મહી નદી કર્કવૃતને બે વાર પસાર કરે છે. આ મહી નદી જે છે એ મહી નદી ઉપર બે ડેમ આવેલા છે. એક તો છે કડાણા ડેમ.
કડાણા ડેમ નઈ નદી ઉપર કડાણા ડેમ છે અને બીજો છે વણાક બોરી કડાણા અને વણાક બોરી આ બે અગત્યના ડેમ બનાવવામાં આવે છે બંને મહીસાગર જિલ્લામાં જ આવશે કડાણા જે છે કડાણા ખાતે આવેલું છે જળ વિદ્યુત મથક વણાક બોરી છે ત્યાં આવેલું છે તાપ વિદ્યુત મથક કડાણા ખાતે જળ વિદ્યુત વણાક બોરી ખાતે તાપ વિદ્યુત મથક વણાક બોરી ખાતે તાપ વિદ્યુત મથક દ્વારણ ખાતે તાપ વિદ્યુત મથક ઉકાઈ ખાતે તાપ વિદ્યુત મથક ઉકાઈ ખાતે તો તાપ વિદ્યુત મથક અને જળ વિદ્યુત મથક બંને આવેલા છે પ્રાંદ્રો ખાતે તાપ વિદ્યુત મથક કડાણા ખાતે જળ વિદ્યુત મથક બરાબર નર્મદા ની અંદર સરદાર સરોવર જળ વિદ્યુત મથક તો આ પ્રશ્નો પરીક્ષા પૂછે તો આપણને આવડવું જોઈએ ઓકે ચાલો તો આ બે ડેમ ની આપણે વાત કરી લીધી મહી નદી ની અંદર ખેડા જિલ્લામાં અગત્યનું છે કે મહી ની એક સહાયક છે ગળતી નદી ખેડા જિલ્લાની અંદર મહી ની એક સહાયક છે ગળતી નદી અને મહી અને ગળતી નું સંગમ સ્થાન છે એને કહેવાય છે ગલતેશ્વર મહી અને ગળતી નદી નું સંગમ સ્થાન છે એને કહેવાય છે ગલતેશ્વર તો એ મહી અને ગળતી નદી નું સંગમ સ્થાન ગલતેશ્વર કયા જિલ્લામાં આવેલું તો ભાઈ ખેડા જિલ્લામાં આવેલું છે ત્યાર પછી આ મહી નદી છે એ વડોદરા અને આણંદ વચ્ચે સીમા બનાવે છે એટલે વડોદરા અને આણંદ વચ્ચે સીમા બનાવી અને અંતે ખંભાતના ખાતને મળે એટલે એકદમ પહોળું સ્વરૂપ ધારણ કરી લે છે પહોળો પટ બનાવે છે એક કિલોમીટર જેટલી પહોળી બની જાય છે નદી એટલા જ માટે મહી નદીને મહી સાગર પણ કહેવાય છે મહી નદીને મહી સાગર પણ એટલા માટે જ કહેવાય છે કારણ કે પહોળો પટ બનાવે છે કયા સ્થળે તો કે ભાઈ વહેરાની ખાડી વહેરાની ખાડી જો સાબરમતીમાં કઈ ખાડી હતી કોપાલીની ખાડી મહી નદીમાં કઈ ખાડી છે વહેરાની ખાડી ઓકે ચાલો તો મહી નદીને અલબરુની મહી નદીને અલબરુની એ મહિન્દ્રી કીધી છે શું કીધી છે મહિન્દ્રી કીધી છે અને મહી નદીને ટોલેમીએ મહી નદીને મોફિસ કહી છે શું કહ્યું છે મોફિસ મહી નદીને અલબરુનીએ મહિન્દ્રી કીધી છે ટોલેમીએ મહી નદીને મોફિસ કહી છે સિમ્પલ તમને યાદ રાખી લો હું જેમ યાદ રાખું છું એમ જ કઈ રીતે જો ટોલેમી ત્રણ નામ છે તો સામે ત્રણ નામ ત્રણ અસરૂપ નામ ટોલેમી મોફિસ ત્રણ સામે ત્રણ જો અલબરુની તો એક બે ત્રણ ચાર પાંચ પાંચ થઈ ગયા ત્રણ થી વધારે છે તો સામે પણ ત્રણ થી વધારે અડધોય ત્રણ થી વધારે જ કહેવાય તો મહિન્દ્રી અલબરુનીમાં મહિન્દ્રી ટોલેમીમાં મોફિસ ક્લિયર થઈ ગયું સિમ્પલ ચાલો હવે ન ભૂલાઈ ગયા ચાલો ત્યાર પછી આપણે વાત કરવી છે નર્મદા નદી વિશે તો જો નર્મદા નદી છે બહુ અગત્યની નદી છે આને લગતા પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ને તો આપણને આવડવા જોઈએ તો પહેલા તમને સમજાવી દઉં કે ભાઈ નર્મદા નદી જે છે નર્મદા એ આપણા ગુજરાતમાં એન્ટર કરે છે કઈ જગ્યાએથી તો કે ભાઈ હાફેશ્વર ખાતેથી ગુજરાતમાં હાફેશ્વર એવું યાદ રાખવાનું કે 1312 કિલોમીટર બહુ લાંબુ અંતર કાપ્યું છે જો નર્મદા નદીએ 1312 કિલોમીટર નું ખૂબ જ લાંબુ અંતર કાપી અને નદી જે છે આપણા ગુજરાતમાં એન્ટર થાય છે ખૂબ જ લાંબુ અંતર કાપે છે એટલા માટે એને એ આપી જાય છે શું થાય છે આપી જાય છે એટલે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર ખાતે જ્યાં નદી છે આપણા ગુજરાતમાં એન્ટર કરે છે હાફેશ્વર ખાતે ગુજરાતમાં એન્ટર થાય છે બરાબર અને તરત જ પછી નદી પર આપણે એક ડેમ બનાવી દીધો છે મેં તમને કીધું કે નદી ગુજરાતમાં એન્ટર થાય એટલે આપણે શું કરીએ ડેમ બનાવી દઈએ તો સરદાર સરોવર ડેમ આપણે બનાવ્યો છે સરદાર સરોવર તો સરદાર સરોવર એવો ડેમ બનાવ્યો છે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાધુ બેટ ઉપર 182 મીટર ની ઊંચાઈ ઓલમોસ્ટ લોકોને ખબર જ છે ચાલો અગત્યનું અહીંયા શું છે તમને કે જે તમે નહીં વાંચ્યું હોય પણ મારે તમને ભણાવવું છે શું છે જો તો નર્મદાની એક સહાયક નદી છે નદીનું નામ છે ઓરસંગ નદી નદીનું નામ છે ઓરસંગ નદી જો આ રીતની છે ઓરસંગ નદી નદીનું નામ છે ઓરસંગ નદી એ કોની સહાયક છે તો ઓરસંગ નદી જે છે ને કોની સહાયક છે નર્મદાની સહાયક છે આ રીતે ઓરસંગ નદી હવે જે ઓરસંગ નદી છે ઓરસંગ નદી કિનારે કયા કયા સ્થળ વસેલા છે તો ઓરસંગ નદી કિનારે પહેલા તો છોટાઉદેપુર વસેલું છે જેતપુર પાવી ઓરસંગ નદી કિનારે વસેલું છે બધા છોટાઉદેપુર નું છે જેતપુર પાવી છોટાઉદેપુર જેતપુર પૂછે તો રાજકોટ જેતપુર પાવી પૂછે તો છોટાઉદેપુર છોટાઉદેપુર છો અક્ષર તો જેતપુર પાવી છો અક્ષર રાજકોટ ચાર અક્ષર તો જેતપુર ચાર અક્ષર સિમ્પલ તો જેતપુર પાવી જે છે એ છોટાઉદેપુર માં આવશે ત્યાર પછી વાત કરીએ તો કે ભાઈ છુછાપુરા જે છે છુછાપુરા ગ્રીન માર્બલ માટે જાણીતું છુછાપુરા છોટાઉદેપુર જિલ્લાનું એ પણ કઈ નદી કિનારે તો કે ભાઈ ઓરસંગ નદી કિનારે જંડ હનુમાનજી નું મંદિર બોડેલી જંડ હનુમાનજી નું મંદિર બોડેલી જે છે એ પણ કઈ નદી કિનારે તો કે ભાઈ ઓરસંગ નદી કિનારે લાકડાના ફર્નિચર માટે જાણીતું સંખેડા લાકડા પાના બનાવવા માટે જાણીતું લાકડાના ફર્નિચર માટે જાણીતું સંખેડા કઈ નદી કિનારે તો કે ભાઈ સંખેડા પણ ઓરસંગ નદી કિનારે વસેલું છે અંતે ઓરસંગ નદી જે છે એ ચાંદોદ કરનાળી પાસે આવી કઈ જગ્યાએ તો કે ભાઈ ચાંદોદ કરનાળી પાસે આવી અને મળી જાય છે કોને તો કે ભાઈ નર્મદા નદીને મળી જાય છે ઓકે હવે ઓરસંગની પણ સહાયકની વાત કરું તો ઓરસંગની સહાયક નદી છે ભારજ નદી
ઓરસંગની સહાયક નદી કઈ છે ભારજ નદી અને ભારજ નદી ઉપર છોટાઉદેપુર જિલ્લાની અંદર એક ડેમ આવેલો છે ડેમનું નામ છે સુખી ડેમ ભારજ નદી ઉપર છોટાઉદેપુર જિલ્લામાં એક ડેમ આવેલો છે ડેમનું નામ છે સુખી ડેમ તો સુખી ડેમ કઈ નદી ઉપર ભારજ નદી પર કયા જિલ્લામાં છોટાઉદેપુર ભારજ નદી કોની સહાયક ઓરસંગની ઓરસંગ કોની સહાયક નર્મદાની કયો જિલ્લો છોટાઉદેપુર ત્યાર પછી જો તમને વાત કરું તો ઓરસંગની બીજી પણ એક સહાયક છે નદીનું નામ છે કરજણ નદી બે નદી છે તો કોઈ કરજણ નદી કરજણ નદી ઉપર કરજણ ડેમ અને રાજપીપળા પાસેથી પસાર થાય છે કે જગ્યાએ રાજપીપળા તો રાજપીપળા કઈ નદી કિનારે છે તો કરજણ નદી કિનારે વસેલું છે ઓકે અંતે અહીંયા ત્રિવેણી સંગમ રચાયો કઈ જગ્યાએ તો કે ચાંદોદ કરનાળી વડોદરા જિલ્લો ચાંદોદ ચાંદોદ ખાતે ત્રિવેણી સંગમ રચાયો ત્રિવેણી સંગમ અને ચાંદોદ ખાતે પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે ચાંદોદ છે માટે જાણીતું છે કે ભાઈ પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે ચાંદોદ ઓકે ચલો ચાંદોદ પછી આપણે વાગડજીની વાત કરીએ તો કે ભાઈ આવે છે કોણ ગોવાલીબેટ શુક્લતીર્થ ગોવાલીબેટ શુક્લતીર્થ જો અહીંયા પહેલા શુક્લતીર્થ છે પછી ગોવાલીબેટ છે અને અંતે આવે છે પછી ભરૂચ તો શુક્લતીર્થ પહેલી વાત કરું તમને કે શુક્લતીર્થ જે છે આ શુક્લતીર્થ છે અને આ ભરૂચ છે આ શુક્લતીર્થ વચ્ચે ગોવાલીબેટ અને પછી ભરૂચ તો શુક્લતીર્થ થી ભરૂચ ની વચ્ચે ત્રણ અગત્યની નદીઓ જે છે ને નર્મદાને મળે છે કઈ કઈ તો અમરાવતી ભૂખી અને કાવેરી તમને તો કાવેરી નદી અહીંયા આવી હા ભાઈ આવશે અમરાવતી ભૂખી અને કાવેરી આ ત્રણ નદીઓ ભરૂચ અને શુક્લતીર્થ ની વચ્ચે નર્મદા નદીની સહાયક બને છે એમાં તમને વાત કરું તો અમરાવતી નદી તો અમરાવતી નદી છે એની ખાસિયત છે કે એના કિનારે વસેલું છે વાલિયા વાલિયા એ ભરૂચ નો એક તાલુકો છે વાલિયા તાલુકો તો વાલિયા જે છે કઈ નદી કિનારે વસેલું છે તો અમરાવતી નદી કિનારે વસેલું છે વાલિયા ઓકે અંતે નર્મદા નદી છે ભરૂચ પાસે જઈ અને ખંભાતના આખાતને મળે છે ખંભાતના આખાતને મળે ત્યારે એક બેટનું નિર્માણ કરે છે બેટ એટલે કયો તો કે બેટનું નામ છે આલિયા ભટ્ટ ના ભાઈ આલિયા બેટો આલિયા ભટ્ટ નહીં આલિયા ભટ્ટ તો રણવીર કપૂર ભાઈ છે અહીંયા ખાલી આલિયા બેટ જ છે તો આલિયા બેટ જે છે એ કઈ નદીના મુખ ઉપર આવેલો તો કે ભાઈ આલિયા બેટ જે છે એ નર્મદા નદીના મુખ ઉપર આવેલો છે અલિયા બેટ ની શું ખાસિયત છે તો ખાસિયત આ કે અલિયા બેટ એક એવું સ્થળ છે કે જ્યાંથી ભારતનું સૌપ્રથમ સામુદ્રિક ખનિજ તેલ મળી આવેલું પરીક્ષા પ્રશ્ન પૂછે કે ભારતનું સૌપ્રથમ સામુદ્રિક ખનિજ તેલ ક્યાંથી મળી આવેલું તો ભારતનું સૌપ્રથમ સામુદ્રિક ખનિજ તેલ જે છે ગુજરાતના ભરૂચના અલિયા બેટ ખાતેથી મળી આવેલું ઓકે સમુદ્રમાંથી ખનિજ તેલ કાઢતી ભારતની સૌપ્રથમ ઓઇલ રિંગ કઈ છે તો સાગર સમ્રાટ સમુદ્રમાંથી ખનિજ તેલ કાઢતી ભારતની સૌપ્રથમ ઓઇલ રિંગ છે અને એ જ સાગર સમ્રાટ કે જે બનાવવામાં જાપાને મદદ કરી હતી કોની મદદ જાપાનની હતી અને એ જ સાગર સમ્રાટ છે કે જેને એક રૂપિયાની નોટ ઉપર એનું ચિત્ર છાપવામાં આવેલું છે એક રૂપિયાની નોટ છે ને ભારત સરકાર છાપે આરબીઆઈ નહીં બાકી બધી નોટ કોણ છાપે આરબીઆઈ એક રૂપિયાની નોટ ઉપર આરબીઆઈ ના ગવર્નર ની સહી હોય નહીં કોણ હોય તો કે ભાઈ ભારતના વિત્ત સચિવ ભારતના નાણા સચિવ જે હોય ને એની સહી હોય ઓકે ચલો બાકી બધી નોટ ઉપર રૂપિયા સિવાયની બધી નોટ ઉપર આરબીઆઈ ના ગવર્નર ની તો આ હતી નર્મદા નદી ક્લિયર છે અત્યારે મારે તમને બેઝિક રિવિઝન કરાવવું છે જે અગત્યના અગત્યના પોઈન્ટ છે ને બાકી આ નર્મદા નદી કેમ કે બે કલાક સુધી ભણાવું ચાહો ને તો નર્મદા નદી બે કલાક સુધી ભણાવો પણ અહીંયા મારે તમને ખાલી એટલું એટલું છે કે તમને રિવિઝન કરાવું છું ફાસ્ટ ફોર્મેટમાં ઓકે ચાલો ત્યાર પછી વાત કરીએ તો આ નર્મદા નદી જોઈ દીધી ને આપણે ચલો થેન્ક યુ ક્લિયર વાર પછી આવતું હતું પણ આપણે મેં તમને કીધું ફટાફટ મેં લઈ લીધું છે એક સાથે ચાલો હવે દક્ષિણ ગુજરાતની નદીઓ જોવી છે અહીંયા હવે આપણે શું જોવું છે દક્ષિણ ગુજરાતની નદીઓ જોવી છે તો ચાલો હવે દક્ષિણ ગુજરાતની નદીઓ જોઈએ તો નર્મદાની પહેલા તો આપણે વાત કરી કે આપણી નર્મદા નદી છે આ નર્મદા નદી છે ઓકે નર્મદા નદી છે આ રીતની હવે નર્મદાની નીચે નર્મદા જિલ્લામાંથી જ વહેતી એક નદી છે નદીનું નામ છે કીમ નદી નદીનું નામ છે કઈ નદી તો કીમ નદી નદીનું નામ જ છે કીમ રાજપીપળાની ટેકરીમાંથી નીકળે કઈ જગ્યાએ રાજપીપળાની ટેકરીઓમાંથી નીકળે છે કઈ નદી કીમ નદી કે રાજપીપળાની ટેકરી ક્યાં આવેલી નર્મદા જિલ્લામાં રાજપીપળાની ટેકરી કઈ પર્વતમાળાના ભાગરૂપે સાતપુડા પર્વતમાળાના ભાગરૂપે રાજપીપળાની ટેકરી રાજપીપળાની ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું માથાસર કયો જિલ્લો નર્મદા જિલ્લો રાજપીપળાની ટેકરીઓ શેના માટે જાણીતી હતી કે ભાઈ જેટ્રોફા રતન જ્યોત કે જે બાયોડીઝલ બનાવવામાં વપરાય છે રતન જ્યોતનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે કઈ જગ્યાએ રાજપીપળાની ટેકરીઓમાં ઓકે તો એ જ રાજપીપળાની ટેકરીમાંથી નદી નીકળે છે કીમ કીમ નદી જે છે એના કિનારે કયા કયા તો કે ભાઈ કીમ નદી કિનારે માંગરોળ સુરતનું માંગરોળ અને ઉમરપાડા માંગરોળ અને ઉમરપાડા કઈ નદી કિનારે વસેલા તો કે ભાઈ કીમ નદી કિનારે વસેલા છે સુરતમાં માંગરોળ અને ઉમરપાડા જો ઉમરપાડા પૂછે તો સુરત ઉમરગામ પૂછે તો
ઉમરગામ પૂછે તો વલસાડ ઉમરપાડા પૂછે તો સુરત ઉમરગામ પૂછે તો વલસાડ ઉમરપાડા પૂછે તો સુરત સુત્રાપાડા પૂછે તો ગીર સોમનાથ સુત્રાપાડા પૂછે તો ગીર સોમનાથ ઉમરગામ પૂછે તો વલસાડ સુઈગામ વડગામ પૂછે તો બનાસકાંઠા સુઈગામ વડગામ પૂછે તો બનાસકાંઠા વિરમગામ પૂછે તો અમદાવાદ દેગામ પૂછે તો દેગામ પૂછે તો ગાંધીનગર ખેરગામ પૂછે તો નવસારી આ રીતે તાલુકા યાદ રાખી લેવાના ઓકે ચાલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કીમ નદી જોઈ કીમ પછી અગત્યની નદી છે કઈ તો કે ભાઈ તાપી નદી કીમ પછી અગત્યની નદી છે તાપી નદી આ જે તાપી નદી છે એ તાપી નદી પહેલા તો નિઝર પાસેથી પસાર થાય છે કઈ જગ્યાએથી નિઝર તાપી નદી જે છે એ નિઝર પાસેથી પસાર થાય છે તાપી જિલ્લાનો કયો તાલુકો છે જે તમે જોઈ શકો છો બંદૂકની બંદૂક જેવો આકાર છે તાપી જિલ્લાનો કયો આકાર છે બંદૂક જેવો તો એ તાપી જિલ્લો જે છે એ તાપી જિલ્લાના નિઝર નિઝર તાલુકામાંથી પ્રવેશ કરે છે તાપી નદી અરણપાડ અરણપાડ પેલું જો આકેશ્વર હતું તાપી નદી અરણપાડ ખાતે પ્રવેશ કરે છે કારણ કે આશરે 785 કિલોમીટર 700 કિલોમીટરની આસપાસ જ તાપી જિલ્લા નદી લંબાઈ છે 700 કિલોમીટરની આસપાસ પેલી નર્મદાની લંબાઈ કેટલી હતી કે 1312 કિલોમીટર હતી ઓકે ચાલો તો અરણપાડ ખાતે પ્રવેશ કરે છે નિઝર શહેર પાસેથી પસાર થાય છે ત્યાર પછી નદી ઉપર આપણે ડેમ બનાવ્યો છે ડેમનું નામ છે ઉકાઈ ડેમ કયો ડેમ બનાવ્યો આપણે ઉકાઈ ડેમ કઈ નદી ઉપર તો કે તાપી નદી ઉપર ઉકાઈ ડેમ ને કારણે જે સરોવર રચાયું સરોવરનું નામ છે વલ્લભ સાગર સરોવર ઉકાઈ ડેમ ને કારણે જે સરોવર રચાયું સરોવરનું નામ છે વલ્લભ સાગર સરોવર આ વલ્લભ સાગર સરોવર એ જ છે કે જેની અંદર સૌપ્રથમ ગુજરાતનો સોરી હા સૌપ્રથમ ગુજરાતનો કેજ કલ્ચરનો પ્રયોગ કરવામાં આવેલો કેજ કલ્ચર એટલે કે માછલી ને કેવું કે માછલી ઉછેર માટે પિંજરા બનાવીને સીધા નદીમાં મૂકી દેવાના પાણીની અંદર ડેમમાં સરોવરની અંદર પછી એમાં માછલીના બી નાખી માછલી મોટી થાય સીધું બીજું બહાર કાઢી લેવાનું એ રીતે તો ગેસ કલ્ચરનો પ્રયોગ થયેલો કઈ જગ્યાએ વલ્લભ સાગર સરોવરની અંદર ઓકે તો વલ્લભ સાગર પૂછે તો ગુજરાત તાપી નદી ગોવિંદ સાગર પૂછે તો સતલજ ભાખરા નાંગલ સતલજ બરાબર ભાખરા નાંગલ બરાબર ગોવિંદ સાગર પૂછે હિમાચલ પ્રદેશની વાત છે અને ગોવિંદ વલ્લભ પંત સાગર પૂછે તો યુપીએમપી રિહંદ નદી રિહંદ ડેમ ઓકે ગોવિંદ વલ્લભ પંત સાગર યુપીએમપી ચાલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો તાપી નદીની અંદર જ તાપી નદી જે છે એ નિઝરમાંથી એન્ટર થઈ અને ઉકાઈ ખાતે ડેમ છે ત્યાર પછી નદી જે છે એ નદી આગળ જઈ અને માંડવી પાસેથી પસાર થાય ક્યાંથી તો કે માંડવી પાસેથી અને અંતે પછી સુરત પાસે આવી અને અંતે ડુમ્મસ નામના સ્થળ પાસે ડુમ્મસ નામના સ્થળ પાસે જે છે એ આવી અને મળી જાય છે કોને તો કે ભાઈ અરબ સાગરને અહીંયા સુરત જિલ્લામાં જેવી એન્ટર થાય છે એવી રીતે કાકરાપાર પાસે કઈ જગ્યાએ તો કાકરાપાર પાસે આપણે એ નદી ઉપર અણુવિદ્યુત મથક આવેલું છે કયું વિદ્યુત મથક છે અણુવિદ્યુત મથક અણુવિદ્યુત મથક તાપી ઉપર કયું વિદ્યુત મથક છે તો કે અણુવિદ્યુત મથક આવેલું છે ગુજરાતનું પ્રથમ છે ત્યાર પછી જો વાત કરું તો ઉકાઈ ઉકાઈ ખાતે જળ વિદ્યુત મથક પણ છે અને તાપ વિદ્યુત મથક પણ છે આપણે યાદ રાખજો ઉકાઈ ખાતે જો કાકરાપાર ખાતે અણુ વિદ્યુત મથક અથવા ન્યુક્લિયર પાવર સ્ટેશન પણ કહેવાય જ્યારે તાપી ઉકાઈ જે છે ઉકાઈ ખાતે જળ વિદ્યુત મથક અને તાપ વિદ્યુત મથક તો સુરત અને તાપી ની અંદર તમને જળ વિદ્યુત મથક તાપ વિદ્યુત મથક અને અણુ વિદ્યુત મથક ત્રણે ત્રણ જોવા મળશે ઓકે ચાલો આગળ વાત કરીએ તો તાપીની નીચેની વાત કરી આવે કે ભાઈ તાપીની નીચે શું છે તો તાપીની નીચે એક નાની એવી નદી છે નદીનું નામ છે મીંઢોણા કઈ નદી છે મીંઢોણા આ મીંઢોણા નદીની તમને ખાસિયત કહું કે ગાંધીજીને જ્યારે દાંડી યાત્રામાં મીંઢોણા નદી ક્રોસ કરવાની થઈ ને ત્યારે ત્યાંના સ્થાનિક લોકોએ ગાડાનો એક હંગામી પુલ બનાવી દીધો હતો ગાંધીજીને અને મીંઢોણા નદી ક્રોસ કરાવેલી તો એ જ છે આ મીંઢોણા નદી ઓકે એ જ છે આ મીંઢોણા નદી મીંઢોણા ની નીચે વાત કરીએ તો પૂર્ણા નદી આવશે મીંઢોણા ની નીચે કઈ નદી આવશે તો કે પૂર્ણા નદી આવશે મીંઢોણા ની નીચે પૂર્ણા પૂર્ણા જે છે પીપલ નેરના ડુંગર માંથી નીકળે છે ડાંગ જિલ્લા ની અંદર પીપલ નેરના ડુંગર માંથી નીકળે છે પૂર્ણા નદી કિનારે સુરત નું મહુવા વસેલું છે સુરત નું મહુવા કઈ નદી કિનારે તો કે ભાઈ પૂર્ણા નદી કિનારે ભાવનગર નું મહુવા કઈ નદી કિનારે તો કે ભાઈ માલણ નદી કિનારે તો સુરત નું મહુવા પૂર્ણા નદી કિનારે વસેલું છે ઓકે અને અંતે નવસારી પાસે બિલીમોરા સોરી જલાલપુર જલાલપુર પાસે થઈ અને અંતે નદી જે છે એ કોને મળી જાય છે તો કે ભાઈ ખંભા સોરી અરબ સાગરને મળી જાય છે તો એ પૂર્ણા નદી હતી કે નદી હતી પૂર્ણા પૂર્ણાની નીચે વાત કરીએ તો પૂર્ણા નીચે આવશે હવે અંબિકા નદી અંબિકા તો પૂર્ણા નદી જે છે ને એ મહુવા અને નવસારી પાસે થઈ અને ખંભાત નાકાને સોરી અરબ સાગરને મળી જાય છે
પૂર્ણ નીચે આવશે અંબિકા નદી અંબિકા નદી જે છે એ અંબિકા નદી કિનારે વસેલું છે વાંસદા શું વસેલું છે વાંસદા અંબિકા નદી કિનારે વસેલું છે અને અંતે અંબિકા નદી જે છે એ પણ આવી એને કોને મળી જાય છે તો કે અરબ સાગરને મળી જાય છે અંબિકા નદી જે છે સર માટે યાદ રાખવાની તમારે અંબિકા નદી છે ને મધર ઇન્ડિયા ડેમ માટે યાદ રાખવાની મધર ઇન્ડિયા ડેમ મધર ઇન્ડિયા ડેમ નવસારીમાં કઈ નદી પર આવેલો તો કે અંબિકા નદી પર આવેલો છે અંબિકા નદી ઉપર ડાંગ જિલ્લાની અંદર ગીરો ધોધ પણ આવેલો છે અંબિકા નદી ઉપર ડાંગ જિલ્લામાં ગીરો ધોધ પણ આવેલો છે ઓકે તો એ જ અંબિકા નદી છે ચાલો અંબિકા ની નીચે વાત કરીએ તો પૂર્ણ અંબિકા પછી ઓરંગા પૂર્ણ અંબિકા પછી આવશે કઈ નદી તો ભાઈ ઓરંગા ઓરંગા નદીમાં તમારે ખાસ યાદ રાખવાનું કે ઓરંગા નદી છે ને ધરમપુરની ટેકરીની આસપાસ નીકળે છે ઓરંગા નદી ધરમપુરની ટેકરીઓ પાછળના વિસ્તારમાંથી નીકળે છે ઓરંગા નદી અને ઓરંગા નદી કિનારે અગત્યનું શહેર કયું વસેલું તો કે વલસાડ ઓરંગા નદી કિનારે અગત્યનું શહેર કયું વસેલું તો કે વલસાડ ઓરંગા નદી કિનારે વસેલું છે ઓકે ત્યાર પછી જો વાત કરું તો પૂર્ણ અંબિકા ઓરંગા પછી આવે છે પાર શું આવે છે પાર તો પાર નદીમાં તમારે સિમ્પલ યાદ રાખવાનું છે કે પાર નદી છે એના કિનારે વસેલું છે પારડી પાર નદી કિનારે કયું શહેર વસેલું તો કે વલસાડ જિલ્લાનું પારડી પાર નદીને કિનારે વસેલું છે આ પાર નદી કિનારે જે આવેલું છે અતુલનું રંગ રસાયણ બનાવવાનું કારખાનું અતુલનું રંગ રસાયણ બનાવવાનું કારખાનું પાર નદી કિનારે છે ત્યાર પછી જો વાત કરું તમને તો પૂર્ણ અંબિકા ઓરંગા પાર પછી આવે છે કોલક નદી કઈ નદી આવે છે તો કે કોલક આ કોલક એ જ નદી છે કે જે નદીને કિનારે વસેલું છે ઉદવાડા કોલક નદી કિનારે કયું શહેર વસેલું તો કે ઉદવાડા વસેલું છે કોલક નદી કિનારે ઉદવાડા વસેલું છે આ એ જ ઉદવાડા છે કે જેને પારસીઓનું કાશી કહેવાય છે પારસીઓનું કાશી પારસીઓનું કાશી એટલે ઉદવાડા ઉદવાડા ખાતે જ આવેલો છે આતશ એ બહેરામ પવિત્ર અગ્નિ બરાબર ઈરાન શાહ મહોત્સવનું જો આયોજન થાય છે જ્યાં ઈરાન શાહ મહોત્સવ પવિત્ર અગ્નિ આતશ એ બહેરામ પારસીઓ સજ્જાન મંદિર ઉત્તરાયણ લાવ્યા પવિત્ર અગ્નિ એ અહીંયા સાચવી રાખવામાં આવ્યો છે તો પારસીઓનું કાશી કહેવાય છે ઉદવાડા કઈ નદી કિનારે તો કે કોલક નદી કિનારે વસેલું છે આ એ જ કોલક નદી છે કે જેના પટમાંથી કાલુ નામની માછલી મળી આવે છે કઈ માછલી તો કે કાલુ નામની માછલી મળે છે કાલુ નામની માછલી છે શેના માટે જાણીતી તો કે મોતી આપવા માટે જાણીતી છે કાલુ નામની માછલી મોતી આપવા માટે જાણીતી કઈ નદી કિનારે કોલક નદી ના પટમાંથી મળી આવે છે આ ઉપરાંત જામનગરના દરિયા કિનારે પણ જે પર્લ ફિશ મળે છે એ પણ તમને મોતી આપે છે ઓકે મોતી આપવા માટે ઘણી બધી લાંબી સ્ટોરી છે આપણે સ્ટોરી નથી કરવી ચાલો ત્યાર પછી વાત કરીએ તો કોલક ની નીચે ગુજરાતની દક્ષિણ ગુજરાતની સૌથી છેલ્લી નદી એટલે કઈ નદી કહેવાય દમણ ગંગા કઈ નદી આવશે દમણ ગંગા દમણ ગંગા નદી છે એને વિસર્પી નદી પણ કહેવાય છે વિસર્પી નદી પણ કહેવાય છે દમણ ગંગાને કહેવાય કે લાલ ગુલાબી નદી પણ ગુલાબી લાલ નદી પણ કહેવાય છે દમણ ગંગા નદીને ગુલાબી લાલ નદી પણ કહેવાય છે તમને કે ગુલાબી લાલ કેમ વિસર્પી કેમ દમણ ગંગા નદી છે ઘોડાપુર માટે પણ જાણીતી છે આ બધું છે શું તો સમજો દમણ ગંગા નદી છે ને એક અલગ દક્ષિણ ગુજરાતમાં છે પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડે છે એટલે પોતાનો માર્ગ બદલે છે એટલે એને આપણે વિસર્પી કીધી નદીની અંદર કેમિકલ યુક્ત ખૂબ જ પ્રમાણમાં પુષ્કળ પ્રમાણમાં પાણી કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે એકદમ પ્રદૂષિત બની ગઈ છે એના માટે આપણે ગુલાબી લાલ પણ કહીએ છીએ પુષ્કળ પ્રમાણમાં પૂર આવે છે એના માટે આપણે ઘોડાપુર પણ કહીએ છીએ તો ઘોડાપુર પુષ્કળ પ્રમાણમાં પૂર આવે એટલે આપણે ઘોડાપુર કહીએ તો ઘોડાપુર માટે પણ જાણીતી છે કઈ નદી દમણ ગંગા દમણ ગંગા એક એવી નદી છે દમણ ગંગા એક એવી નદી છે કે જે સેલવાસ થઈ અને અંતે દમણ પાસે આવી અને મળી જાય છે કોને અરબ સાગરને ઓકે તો સેલવાસ દમણ પાસે થઈ પેલા સેલવાસ સેલવાસ પછી દમણ પાસે થઈ આવી અને અંતે મળી જાય છે કોને અરબ સાગરને તો એ દમણ ગંગા નદી છે એટલે થઈ ગયું બધાને ગુજરાતની સૌથી છેલ્લી અને ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે સીમા પણ બનાવે છે કઈ નદી દમણ ગંગા ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે સીમા પણ બનાવે છે દમણ ગંગા ઓકે તો આ હતી ગુજરાતની તર ગુજરાતની નદીઓ અત્યારે આપણે દક્ષિણ ગુજરાતની નદીઓ જોઈએ ચાલો ક્લિયર છે બધાને એ ડાઉટ ડિફિકલ્ટી તો પૂછો ચાલો ફટાફટ યસ મહી નદી રાજસ્થાનમાંથી ગુજરાતીમાં પ્રવેશે છે મધ્યપ્રદેશમાંથી સીધી નહીં મધ્યપ્રદેશમાંથી રાજસ્થાન અને રાજસ્થાનમાંથી આપણા ગુજરાતમાં સમીર દાફરા કે હવે મામલો મેદાનમાં પડ્યો છે ભાઈ ડાઉટ કઈ હોય જ નહીં તો વિડીયો રહેશે નહીં રહે એની અત્યારે મળ્યો છે જોઈ લ્યો ને ભાઈ કેવાય અત્યારે વિડીયો મળ્યો છે આવો તમને જોઈ લ્યો ને
તાપી નદી, તાપી નો જન્મદિવસ અષાઢ સુદ સાતમ. જો કે તાપી નદી પૂછે તમને કે ભાઈ તાપી નદી, તાપી નું બીજું નામ છે તાપ્તી અને સૂર્યપુત્રી પણ કહેવાય છે. તાપી નદી ને સૂર્યપુત્રી પણ કહેવાય છે. હવે સૂર્યપુત્રી છે એનો મતલબ કે એને જન્મ લીધો છે, જન્મ લીધો હોય તો જન્મ દિવસ કહેવાય. જન્મ દિવસ કયો? તો કે ભાઈ અષાઢ સુદ સાતમ, તાપી નદી નો જન્મ દિવસ અષાઢ સુદ સાતમ. ઓકે ભાઈ, આ એકમાત્ર એવી નદી છે કે જે નદીનો જન્મ દિવસ ઉજવવામાં આવે છે. નર્મદા એકમાત્ર એવી નદી છે કે જે નદીની પરિક્રમા કરવામાં આવે. ડુંગરોની પરિક્રમા તમે સાંભળ્યું હોય, નદીની પરિક્રમા સાંભળ્યું કે? હા, કઈ નદી? નર્મદા. તો નર્મદા એવી નદી છે કે જેની નદીની પરિક્રમા થાય છે. અને તાપી એવી નદી છે કે જે નદીનો જન્મ દિવસ ઉજવવામાં આવે. ક્યારે? અષાઢ સુદ સાતમ. ઓકે, સૂર્યપુત્રી પણ કહેવાય છે, તાપ્તી પણ કહેવાય છે. તાપી નદીને તાપ્તી પણ કહેવાય છે. ક્લિયર છે? ચાલો, કઈ રહી ન જવું જોઈએ કા. ચાલો આગળ વાત કરીએ. કચ્છનું નદી તંત્ર. કચ્છમાં તો આમ જોવા જઈએ ને તો 97 જેટલી નદીઓ છે કચ્છમાં. કેટલી? 97. આમાંથી સાતે આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર. એક નાની એવી ઇમ્પોર્ટન્ટ નદી છે કચ્છની, સૌથી અગત્યની નદી. નદીનું નામ છે ખારી નદી. કઈ નદી? ખારી નદી. ખારી નદી જે છે એના માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એની ઉપર બંધ આવેલો છે રુદ્ર માતા ડેમ. ખારી નદી ઉપર રુદ્ર માતા ડેમ આવેલો છે અને ત્યાં એક રક્ષક વન પણ આવેલું છે. રક્ષક વન, ભુજ તાલુકો રક્ષક વન, બરાબર. 1971 ના યુદ્ધમાં જે બહેનોએ સરાહનીય કાર્ય કરેલું એની માનમાં ત્યાં રક્ષક વન 9.5 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે. પેલા જે સાંસ્કૃતિક વન બનાવે છે દર વર્ષે એ રીતનું છે. તો એ રક્ષક વન ત્યાં આવેલું છે કચ્છ જિલ્લાની ખારી નદી કિનારે રુદ્રમાતા ડેમ નજીક સરસપુર ગામ. ઓકે, ખારી નદી 48 કિલોમીટર જેટલી લંબાઈ છે આશરે અને કચ્છ જિલ્લાની સૌથી અગત્યની નદી છે આ ખારી નદી. ત્યાર પછી વાત કરીએ તો કે ભાઈ લખપત જે છે એ નારી નદી કિનારે વસેલું છે. લખપત કઈ નદી કિનારે? તો કે ભાઈ નારી નદી કિનારે વસેલું છે. પ્રાંદ્રો જે છે, પ્રાંદ્રો માટે યાદ રાખજો, પ્રાંદ્રો છે એ કાળી નદી કિનારે વસેલું છે. પ્રાંદ્રો કઈ નદી કિનારે વસેલું? તો કે ભાઈ કાળી નદી કિનારે વસેલું છે. ત્યાર પછી વાત કરું તો બે અગત્યની નદી છે, એક છે કનકાવતી અને એક છે રૂકમાવતી. કનકાવતી અને રૂકમાવતી. કનકાવતી ની વાત કરું તો કનકાવતી નદી ઉપર સુત્રી પાસે ડેમ આવેલો છે. સુત્રી પાસે કયો ડેમ છે? તો કે બળવંત સાગર ડેમ. તમને એમ કેમ બળવંત સાગર જ? તો બળવંત સાગર એટલા માટે કે 1965 ઇન્ડિયા પાકિસ્તાન વોર, ઇન્ડિયા પાકિસ્તાન યુદ્ધ સમયે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી બળવંતભાઈ મહેતા અને એમના પત્ની સરોજિની મહેતાનું 19 સપ્ટેમ્બર 1965 ના દિવસે પાકિસ્તાને યુદ્ધ તોડી પાડેલું, બંનેનું મૃત્યુ થયેલું. એમની યાદમાં સુત્રી ખાતે જે ડેમ બનાવ્યો છે ડેમનું નામ આપ્યું છે આપણે બળવંત સાગર ડેમ. કઈ નદી? કનકાવતી. રૂકમાવતી ની વાત કરીએ તો રૂકમાવતી નદી ઉપર આવેલો છે વિજય સાગર ડેમ માંડવી પાસે આવેલો છે. રૂકમાવતી નદી છે ને અગત્યનું સ્થળ છે રામપર વેકરા. જો કનકાવતી છે ને નલિયા પાસેથી પસાર થાય. ક્યાંથી? નલિયા પાસેથી. આ જે રૂકમાવતી છે ને રામપર વેકરા પાસેથી પસાર થાય છે અને અંતે માંડવી પાસે આવી અને રૂકમાવતી નદી છે ને એ કચ્છના અખાતને મળી જાય છે. ત્યાર પછી જો તમને વાત કરું તો વચ્ચે કઈ નાની નદી વહે છે, નદીનું નામ છે નાગમતી નદી. તો નાગમતી જામનગરમાં નથી, નાગમતી કચ્છમાં પણ છે. નાગમતી જામનગરમાં પણ નથી, નાગમતી કચ્છમાં પણ છે. ત્યાર પછી જો તમને આગળ વાત કરું તો બીજી બે અગત્યની નદીઓ છે કઈ કઈ? તો કે ભાઈ જે નદીના કિનારે મુંદ્રા બંદર વસેલું છે. કયું બંદર? મુંદ્રા. મુંદ્રા કઈ નદીના મુખ ઉપર આવેલું છે? આવો પ્રશ્ન પૂછે તો યાદ રાખશો મુંદ્રા છે ને એ ભૂખી અને કેવડી. ચપટી વગાડો કચ્છનું નદી તંત્ર પૂરું થઈ જાય અને અતિશયોક્તિ કહેવાય. ચાલો, ક્લિયર છે બધાને? હા, ખારેકવાડું મુંદ્રા. ખારેક સંશોધન કેન્દ્ર જ્યાં આવેલું છે ને એ જ મુંદ્રા. ઓકે, ખારેકવાડું મુંદ્રા. લોણી નદી ને તો મેં કરાવી દીધું તમને કાલે જ. સ્પીડ વધારો, આટલી તો સ્પીડ છે. વધારો પછી કેવાય કે સમજાશે નહીં કઈ કે શું ચાલે છે.
ચાલો ત્યાર પછી આગળ વાત કરીએ તો કશું નદી તંત્ર પછી હવે આપણે વાત કરીએ છે બંદરોની હવે થોડી શાંતિ હવે છે ને ખાસ ધ્યાન રાખજો બંદરો જોવાના છે બંદરો ગુજરાતની અંદર વાત કરું તો લગભગ નાના મોટા 45 જેટલા બંદરો આવેલા છે ગુજરાતમાં નાના મોટા 45 જેટલા બંદરો આવેલા છે આ 45 માંથી એક મહાબંદર છે કંડલા ચાર જે છે ને પીપીપી મોડેલ છે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે સરકાર અને કોઈ ખાનગી કંપનીએ ભાગીદારીથી જે બંદરને વિકસાવવાનું કામ કર્યું હોય ને તેને પીપીપી મોડેલ કહેવાય પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ તો ચાર પીપીપી મોડેલ છે ચાર પીપીપી મોડેલ છે કયા કયા તો મુંદ્રા પીપાવાવ દહેજ અને હજીરા મુંદ્રા પીપાવાવ દહેજ અને હજીરા ચાર પીપીપી મોડેલ છે બરાબર અને 11 નાના બંદરો છે 11 મધ્યમ કક્ષાના બંદરો છે અને 29 નાના બંદરો છે તારે ટોટલ 45 જેટલા બંદરો આવેલા છે ઓકે પહેલા જ વાત કરીએ આપણે કચ્છ તો કચ્છની અંદર પાંચ અગત્યના બંદરો આવેલા છે પાંચ બંદરોમાં પહેલું છે જખો સોરી કોટેશ્વર કોટેશ્વર પછી છે જખો જખો પછી છે માંડવી માંડવી પછી છે મુંદ્રા અને મુંદ્રા પછી આવે છેલ્લે કંડલા કયું કંડલા આ ઉપરાંત કંડલાનું એક સહાયક તરીકે બંદર વિકસાવવામાં આવ્યું છે કંડલાના સહાયક તરીકે એક નાનું બંદર વિકસાવવામાં આવ્યું છે તુના અથવા તો તુણ આ બે વાત બે એક જ છે પણ એનું પ્રોનાઉન્સિએશન અલગ અલગ છે તુના પણ કહેવાય છે તુના પણ કહેવાય છે બરાબર કારણ કે આ ઇંગ્લિશમાં આમ લખાય છે આમ કરીને આમ આને તમે વાંચો તો શું વાંચશો અને કાં તમે તુના વાંચશો કાં પછી તમે તુણા વાંચશો તો તુના અથવા તુણા બરાબર આવું એક પોર્ટ છે એ કંડલાના સહાયક તરીકે વર્તે છે કચ્છ જિલ્લામાં જ આવેલું છે ઓકે પહેલી વાત કરું તમને કોટેશ્વરથી જખો તો કોટેશ્વરથી જખોનો જે દરિયા કિનારો છે એકદમ કેવું કે આ બધો દરિયા કિનારો એકદમ કાદવ કીચડવાળો છે નાળ છે નકરી છે ના બધા ખાંચા ખૂંચી છે એવો તો આ રીતે કોટેશ્વરથી જખો માંડવી બંદરની વાત કરું તો માંડવી બંદર જે છે એ માંડવી બંદર ને ખેંગાજી પ્રથમે વિકસાવેલું માંડવી બંદર ને ખેંગાજી પ્રથમે 1540 ની આસપાસ એ માંડવી બંદર માંડવી બંદર છે ને એ ઘંટાકાર બારુ ધરાવે છે ઘંટાકાર બારુ બારુ એટલે મુખ પ્રવેશ દ્વાર એટલે બારુ કહેવાય તો ઘંટાકાર બારુ ધરાવે છે જેના કારણે ત્યાં માલ સામાનને નુકસાન થવાનો ભય રહે છે ઘંટાકાર બારુ એટલે આમ આગળથી પહોળું જેથી કરીને પાણી આગળ સુધી ધસી આવે એટલા માટે માંડવી બંદર એટલું બધું ખાસ ઉપયોગમાં હાલ લેવાતું નથી આ જ માંડવી બંદર છે કે જ્યાંથી પેલું જહાજ કેવાય કે પસાર થયેલું કયું જહાજ હાજી કાસમ તારી વીજળી રે મદદરી એ વેરણ થઈ તો પછી એ જહાજ ત્યાર પછી વાત કરીએ મુંદ્રા તો કઈ નદીના મુખ ઉપર હમણાં જ મેં તમને કીધું ભૂખી અને કેવડી નદીના મુખ ઉપર આવેલું છે મુંદ્રા બંદર ઓકે આ મુંદ્રા બંદર જે છે એ મુંદ્રા બંદર ને અદાણી પોર્ટ દ્વારા વિકસાવવામાં આવ્યું છે કોના દ્વારા અદાણી અદાણી પોર્ટ લિમિટેડ જે છે એના દ્વારા વિકસાવવામાં આવ્યું છે મુંદ્રા ને મુંદ્રા જે છે એક પીપીપી મોડેલ છે મુંદ્રા થી આદિપુર સુધી કચ્છના મુંદ્રા થી આદિપુર સુધી 55 કિલોમીટર લાંબી પ્રથમ ભારતની પ્રથમ ખાનગી રેલવે વિકસાવવામાં આવેલી મુંદ્રા થી આદિપુર સુધી 55 કિલોમીટર લાંબી ભારતની સૌપ્રથમ ખાનગી ટ્રેન વિકસાવવામાં આવેલી ઓકે ત્યાર પછી વાત કરીએ તો કે કંડલા જે છે કંડલાને 1931 ની અંદર મહારાવ ખેંગારજી ત્રીજા દ્વારા વિકસાવવામાં આવેલું નાના બંદર તરીકે ભારત પાકિસ્તાનના ભાગલા થયા 1947 માં એટલે કરાચી બંદર જે છે કરાચી બંદર પાકિસ્તાનનું કરાચી બંદર છે હાલ પાકિસ્તાન જે તે સમયે હિન્દુસ્તાન કરાચી બંદર છે એ પાકિસ્તાનમાં જતું રહ્યું એટલે ભારતને પશ્ચિમ કિનારા ઉપર એક મહાબંદરની ખોટ પડી આ મહાબંદરની ખોટને ભરપાઈ કરવા માટે કંડલા બંદર જે છે એને વિકસાવવામાં આવેલું એટલા માટે એને વિકસાવવામાં આવેલું અને પછી કંડલા બંદર છે એને મહાબંદર તરીકે આપણે જાહેર કર્યું કંડલાને આપણે મહાબંદર તરીકે જાહેર કર્યું કંડલા બંદર જે છે એનું હાલમાં શું નામ થઈ ગયું છે હાલમાં એનું નામ થઈ ગયું છે પંડિત દીનદયાળ પોર્ટ કંડલાને હવે આપણે કંડલાની એનું ઓફિશિયલ નામ શું થઈ ગયું છે પંડિત દીનદયાળ પોર્ટ કંડલાને આપણે પંડિત દીનદયાળ પોર્ટ પણ કહીએ છીએ કંડલા જે છે મુખ્યત્વે આયાત બંદર તરીકે જાણીતું છે કંડલા બંદર છે સંપૂર્ણપણે ઉત્તર ભારતની આપૂર્તિ કરતું બંદર છે ઓકે તો એ કંડલા એક મહાબંદર છે કંડલા જે છે એ ફ્રી ટ્રેડ ઝોન પણ છે કંડલા ફ્રી ટ્રેડ ઝોન મુક્ત વ્યાપાર ક્ષેત્ર પણ છે કંડલા અને કંડલા જે છે એ ઈપીઝેડ પણ છે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન ઈપીઝેડ કંડલા ઈપીઝેડ પણ છે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન પણ છે ઓકે તો આ તો કંડલા બંદર ચાલો તો કચ્છ જિલ્લાના બંદરોની આપણે વાત કરી લીધી હવે માં તમને વાત કરવી છે કચ્છ પછી મોરબી મોરબી જિલ્લાની અંદર એકમાત્ર અગત્યનું બંદર છે નવલખી કયું બંદર તો કે ભાઈ નવલખી બંદર મોરબી જિલ્લામાં આવશે ઓકે નવલખીને કોણે તો ભાઈ વાઘજી ઠાકોરે વિકસાવેલું નવલખી બંદરને કોણે વાઘજી ઠાકોર બીજા દ્વારા નવલખી બંદરને વિકસાવવામાં આવેલું 1909 ની આસપાસ તો એ જે નવલખી બંદર જે છે
એ બંદર વાસ્તવમાં એક ટેકરો હતો દરિયાનો ટાપુ અને બેને બુરાણ કરી અને વાઘજી ઠાકોરે વિકસાવેલું. તો મોરબી જિલ્લામાં આવેલું છે નવલખી બંદર. ત્યાર પછી આવે છે તો ભાઈ જામનગર. જામનગર ની વાત કરું તો જામનગર ની અંદર આવેલું છે જોડિયા બંદર, સચાણા બંદર. સચાણા ની વાત કરું તમને તો સચાણા જે છે એ જહાજ ભાંગવાના ઉદ્યોગ માટે જાણીતું. જો જે જે બંદર આવશે એની તમને થોડી થોડી વિશેષતા કહેતો જઈશ. તો સચાણા બંદર છે જહાજ ભાંગવાના ઉદ્યોગ માટે જાણીતું છે. સચાણા પછી વાત કરું તો બેડી. બેડી છે ને સિંગ કોડ ની નિકાસ માટે જાણીતું. જામનગર નું બંદર બેડી સિંગ કોડ ની નિકાસ માટે જાણીતું છે. ત્યાર પછી સિક્કા. તો સિક્કા પણ કોનું બંદર છે? તો કે જામનગર જિલ્લાનું બંદર છે. તો જામનગર જિલ્લામાં જોડિયા સચાણા બેડી સિક્કા, જોડિયા સચાણા બેડી સિક્કા જામનગર. ઓકે. ત્યાર પછી વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લો. દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર અગત્યનું બંદર છે સલાયા. ત્યાર પછી આવે છે પિંઢારા. તો સલાયા, પિંઢારા અને બેટ દ્વારકા આ ત્રણ નાના બંદરો છે. અગત્યનું બંદર આપણા માટે છે ઓખા. ઓખા જે છે એ બોક્સાઇટ ની નિકાસ માટે જાણીતું છે. બોક્સાઇટ કઈ ધાતુ ની? તો કે ભાઈ ઓખા બંદર જે છે એ બોક્સાઇટ ધાતુ ની નિકાસ માટે જાણીતું છે. ત્યાર પછી આવે છે રૂપેણ. તો રૂપેણ બંદર છે, રૂપેણ નદી નથી. રૂપેણ નદી છે ઉત્તર ગુજરાતમાં છે, અહીંયા રૂપેણ બંદર છે. રૂપેણ બંદર પૂછે તો ખાસ યાદ રાખજો, રૂપેણ બંદર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવશે. ઓકે. ત્યાર પછી વાત કરીએ તો પોરબંદર જિલ્લો આવશે. પોરબંદર જિલ્લો, પોરબંદરમાં બે બંદર. એક તો પોરબંદર પોતે બંદર છે, કારણ કે પાછળ બંદર આવ્યું ને, બંદર એટલે વાંદરો, એ બંદર નહીં, પોર્ટ ની વાત છે. તો પોરબંદર એ બંદર જે છે એ પણ એક પોતે બંદર છે. તો પોરબંદર અને નવી બંદર બે બંદરો છે પોરબંદરમાં. પોરબંદર અને નવી બંદર, એમાં તમને વાત કરું નવી બંદર. તો નવી બંદર છે એ ભાદર નદીના મુખ ઉપર આવેલું છે. નવી બંદર ભાદર નદીના મુખ ઉપર આવેલું છે નવી બંદર. અને પોરબંદર ની વાત કરું તો ભારતમાં સૌપ્રથમ વખત એલપીજી ની આયાત કરનાર કયું બંદર છે? પોરબંદર બંદર. અને પોરબંદર જે છે ને એ બેક વોટર ની પણ સુવિધા ધરાવે છે. બેક વોટર ની સુવિધા ધરાવતું કયું બંદર? તો કે ભાઈ પોરબંદર. બેક વોટર ની સુવિધા ધરાવતું કયું બંદર? તો કે ભાઈ પોરબંદર. ઓકે. ચાલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો જુનાગઢ. જુનાગઢ જિલ્લાની અંદર પણ એક અગત્યનું બંદર છે માંગરોળ. કયું બંદર છે? તો કે જુનાગઢ જિલ્લામાં આવેલું છે માંગરોળ. મત્સ્ય ઉદ્યોગ માટે જાણીતું છે. એટલું બધું ફેમસ નહીં પણ મત્સ્ય ઉદ્યોગનું કેન્દ્ર છે માંગરોળ. ત્યાર પછી ગીર સોમનાથ ની વાત કરીએ તો ગીર સોમનાથમાં અગત્યનું બંદર છે કયું? તો કે ભાઈ વેરાવળ. મત્સ્ય ઉદ્યોગનું કેન્દ્ર એટલા માટે વેરાવળને મત્સ્ય બંદર પણ કહેવાય છે. વેરાવળને મત્સ્ય બંદર. ગુજરાતમાં સૌથી વધુ મત્સ્ય ઉત્પાદન જે કોઈ સ્થળે થતું હોય તો એ છે વેરાવળ. મત્સ્ય ઉદ્યોગ માટે જાણીતું વેરાવળ. વેરાવળને મત્સ્ય બંદર પણ કહેવાય છે. આ એ જ વેરાવળ છે કે જેને વેરાકુલ પણ કહ્યું છે. વેરાકુલ, વેરાવળનું જૂનું નામ હતું વેરાકુલ. વેરાવળને વેરાકુલ પણ કહ્યું છે. વેરાવળ જે છે ત્યાં જ આવેલું છે શાર્ક ઓઇલ રિફાઇનરી. શાર્ક નામની જે માછલી છે એનું ઓઇલને શુદ્ધિકરણ કરવા માટેનું જે રિફાઇનરી છે એને કહેવાય છે શાર્ક ઓઇલ રિફાઇનરી. ક્યાં આવેલી છે? તો કે ભાઈ વેરાવળ ખાતે આવેલી છે. ઓકે. ત્યાર પછી જો તમને વાત કરું તો માઢવડ. શું આવશે? માઢવડ. ગીર સોમનાથ જિલ્લાનું અગત્યનું બંદર છે માઢવડ. અહીંયા દીવ ટાપુ છે ને, દીવ. દીવની એક બાજુ માઢવડ છે ને એક બાજુ રાજપરા છે. એક બાજુ રાજપરા. તો માઢવડ અને રાજપરા દીવની એક બંને સાઈડમાં આવેલા છે. અહીંયા દીવ ટાપુ છે નાનો એવો ગીર સોમનાથના દરિયા કિનારે. દીવ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, ગુજરાતમાં નહીં ગણવાનું, કેન્દ્ર શાસિત પ્રદેશ છે. ઓકે. તો માઢવડ અને રાજપરા પણ ગીર સોમનાથ જિલ્લામાં આવેલા બંદરો છે. તમને પ્રશ્ન પૂછે કે માઢવડ બંદર કયા જિલ્લામાં આવેલું? ગીર સોમનાથ. સિમ્પલ, એનું ટીક કરીને આગળ. ત્યાર પછી અમરેલી જિલ્લો વાત કરીએ તો અમરેલી જિલ્લાની અંદર પણ અગત્યનું બંદર છે કયું? તો કે કોટડા અને જાફરાબાદ. પણ સૌથી અગત્યનું પૂછે તો પીપાવાવ. કયું? પીપાવાવ. તો કલર ચેન્જ થઈ ગયું મીન્સ એમાં કઈ ખાસિયત છે? શું ખાસિયત છે? તો કે ભાઈ આ પીપીપી મોડેલ છે. પીપાવાવ પીપીપી મોડેલ છે, સિંગાપુર પોર્ટ ટ્રસ્ટ. બરાબર. પીપાવાવની નજીક પોર્ટ આલ્બર્ટ વિક્ટર પણ વિકસાવવામાં આવ્યું છે. પોર્ટ આલ્બર્ટ વિક્ટર. પોર્ટ આલ્બર્ટ વિક્ટર એ બંદરનું નામ પણ છે પીપાવાવ નજીક. ઓકે. તો એ પીપાવાવ. જાફરાબાદ પણ થોડા ઘણા અંશે મત્સ્ય ઉદ્યોગ માટે જાણીતું છે. પીપાવાવ કઈ નદી ને કિનારે? તો ખાસ મેં તમને કાલે પણ ભણાવ્યું હતું જોલાપુરી. પીપાવાવ કઈ નદી કિનારે? તો કે ભાઈ જોલાપુરી નદી કિનારે વસેલું છે. ઓકે. ચાલો હવે આપણે આગળ જઈએ. અમરેલી પછી આવે છે ભાવનગર જિલ્લો. ભાવનગર જિલ્લાની અંદર તમે વાત કરું તો ભાવનગર જિલ્લાની અંદર અગત્યનું બંદર કરેલું ભાવનગર પોતે જ છે. ઉપરાંત મહુવા છે, તળાજા જે છે, ઘોઘા છે. ઘોઘા શેના માટે જાણીતું? કે ઘોઘા ભરૂચ ની અંદર દહેજ. ઘોઘા દહેજ રોરો ફેરી સર્વિસ માટે જાણીતું છે ઘોઘા બંદર. અને ભાવનગર પોતે પણ એક બંદર છે. જેમ પોરબંદર જે છે, પોરબંદર જે છે એ બેક વોટર ની સુવિધા ધરાવતું, બેક વોટર. એવી રીતે ભાવનગર જે છે, ભાવનગર ભાવનગર લોક ગેટ ની સુવિધા ધરાવે છે. લોક ગેટ. પ્રશ્ન પૂછે કે લોક ગેટ ની સુવિધા કયું બંદર ધરાવે? તો કે ભાવનગર. બેક વોટર ની સુવિધા કયું બંદર ધરાવે? તો કે પોરબંદર. સિમ્પલ. ચાલો ત્યાર પછી આગળ વાત કરીએ તો અમદાવાદ. અમદાવાદ પણ બંદરો આવેલા છે. કયા કયા? તો અમદાવાદમાં બે અગત્યના બંદરો હાલમાં, એક પ્રાચીન બંદર.
બે ગજના બંદરો હાલમાં ગયા તો કે ધોલેરા અને વિઠ્ઠલ. ધોલેરા અને વિઠ્ઠલ બે બંદરો કઈ જિલ્લામાં આવશે? અમદાવાદ જિલ્લામાં આવશે. અને પ્રાચીન બંદર હતું એવું લોથલ. પ્રાચીન બંદર હતું એવું કહ્યું તો ભાઈ લોથલ. લોથલ પણ કયા જિલ્લામાં આવશે? અમદાવાદ જિલ્લામાં આવશે. લોથલ અમદાવાદ જિલ્લો સરે વલા ગામ પાસે. તો ત્યાર પછી આવે છે આણંદ. આણંદ આણંદ ની અંદર અગત્યનું બંદર આવેલું છે સ્તંભતીર્થ, સોરી ખંભાત. સ્તંભતીર્થ તરીકે જાણીતું ખંભાત. તો ખંભાત જે પણ આણંદ જિલ્લામાં આવેલું છે અગત્યનું બંદર છે ખંભાત. ખંભાત બંદર જે છે એ કહેવાય કે એને 84 બંદર નો વાવટો પણ કહેવાતું. ખંભાત બંદર ને 84 બંદર નો વાવટો પણ કહેવાતું અને ખંભાત ને દુનિયાનું વસ્ત્ર પણ કહેવાતું. ખંભાત ને દુનિયાનું વસ્ત્ર પણ કહેવાતું. યાદ રાખજો પરીક્ષા પૂછશે હો ભાઈ. તો ખંભાત ને દુનિયાનું વસ્ત્ર પણ કહેવાતું. તો એ ખંભાત બંદર છે. 84 બંદર નો વાવટો પણ કહેવાતું ખંભાત. ખાસ તો વાત કરું તો સોલંકી અને સલ્તનત. સોલંકી અને સલ્તનત આ સમયગાળા દરમિયાન ખંભાત બંદર છે તેના વિકાસની ચરમસીમાએ હતો. એમ કેવું હોય તો કેવું. ચાલો પછી ધીમે ધીમે મુગલ શાસન દરમિયાન સુરતનો બંદર વિકાસ વધતો ગયો. તો ખંભાત બંદરની આપણે વાત કરી. ખંભાત દુનિયાનું વસ્ત્ર. ભરૂચ ત્યાર પછી આવે છે. ભરૂચ તો ભરૂચ જે છે ભરૂચ ની અંદર કયા કયા બંદરો તો ભરૂચ ની અંદર કાવી. કાવી કંબો કે જ્યાં ગરમ પાણીના જરા આવેલા છે. ઉપરાંત કાવી ખાતે સાસુ વહુના દેરા પણ આવેલા છે. સાસુ વહુના દેરા. સાસુ વહુ ની વાવ પૂછે તો મહીસાગર જિલ્લો. સાસુ વહુ ની વાવ પૂછે તો મહીસાગર જિલ્લો. કલેશ્વરી ના સ્મારકો છે ત્યાં આવેલી છે સાસુ વહુ ની વાવ. સાસુ વહુ ના દેરા પૂછે તો સાસુ વહુ ના દેરા ભરૂચ જિલ્લાના કાવી કંબો ખાતે આવેલા છે. સાસુ વહુ ના દેરા કાવી ખાતે. ઓકે ત્યાર પછી ભરૂચ ની અંદર આવે છે દહેજ બંદર. તો દહેજ નો પ્રશ્ન હમણાં જ હતો. પેટ્રોકેમિકલ માટે ખાસ જાણીતું છે આ બંદર. PCPIR PCPIR પેટ્રોકેમિકલ એન્ડ પેટ્રોલિયમ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન. PCPIR ફૂલ ફોર્મ પર પૂછી શકે યાદ રાખજો. પેટ્રોકેમિકલ એન્ડ પેટ્રોલિયમ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન. પેટ્રોકેમિકલ એન્ડ પેટ્રોલિયમ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન. ઓકે તો એ દહેજ બંદર છે. દહેજ બંદર એક PPP મોડેલ છે એ પણ ખાસ યાદ રાખજો. અને છેલ્લે આવે છે ભરૂચ અને હાસોડ. ભરૂચ પણ એક બંદર છે. હાસોડ પણ એક બંદર છે. ઓકે તો દહેજ થી ઘોઘા વચ્ચે રોરો ફેરી સર્વિસ શરૂ કરવામાં આવેલી કે જે હાલમાં બંધ હાલતમાં પડી છે. ઓકે ચાલો ત્યાર પછી વાત કરીએ તો કે ભાઈ સુરત જિલ્લો. સુરત જિલ્લાની અંદર કયા કયા બંદરો આવેલા? તો કે ભાઈ સુરત જિલ્લાની અંદર બંદરોમાં આવે છે પેલું હજીરા. એ પણ PPP મોડેલ છે ખાસ યાદ રાખજો. હજીરા કે જે જગ્યાએ ક્રિપકો નું રાસાયણિક ખાતર બનાવવાનું કારખાનું આવેલું છે. ક્રિપકો. ક્રિપકો એટલે કે ભાઈ ક્રિષભ ભારતી કોઓપરેટિવ લિમિટેડ. તો ક્રિષભ ભારતી કોઓપરેટિવ લિમિટેડ ક્રિપકોનું રાસાયણિક ખાતર બનાવવાનું કારખાનું આવેલું છે. ઉપરાંત હજીરા ખાતે ભારે પાણી બનાવવાનો પ્લાન્ટ પણ આવેલો છે. ભારે પાણી. ભારે પાણી ને કહેવાય ડ્યુટેરિયમ. ભારે પાણી ને શું કહેવાય? તો કે ડ્યુટેરિયમ. તો ભારે પાણી બનાવવાનો પ્લાન્ટ પણ હજીરા ખાતે આવેલો છે. ગુજરાતનો પ્રથમ ભારે પાણી બનાવવાનો D2O ડ્યુટેરિયમ ઓક્સાઇડ. ડ્યુટેરિયમ ઓક્સાઇડ D2O. તો ગુજરાતનો ભારે પાણી બનાવવાનો પ્લાન્ટ સૌપ્રથમ કઈ જગ્યાએ? તો વડોદરા ખાતે. આ ઉપરાંત હજીરા ખાતે પણ D2O ડ્યુટેરિયમ ઓક્સાઇડ ભારે પાણી બનાવવાનો પ્લાન્ટ આવેલો છે. ભારે પાણી ક્યાં વપરાય? તો ન્યુક્લિયર પાવર સ્ટેશન જે હોય ને એમાં વપરાય છે. ઓકે ચાલો ત્યાર પછી વાત કરીએ તો કે સુરત. સુરત ની અંદર આપણે હજીરા અત્યાર બંદર જોયું. હજીરા ઉપરાંત સુરત ની અંદર મગદલ્લા અને ઉપરાંત બીજું પણ એક બંદર છે ભગવા. પૂછે ભગવા બંદર કયા જિલ્લામાં? તો પણ યાદ રાખશું સુરત જિલ્લામાં આવેલું છે ભગવા બંદર. ભગવા પછી આવે છે સુરત પછી નવસારી જિલ્લો. નવસારી જિલ્લામાં કયા કયા બંદર? નવસારી જિલ્લાની અંદર માસી વર્ષી ઓજલ બિલીમોરા. માસી વર્ષી ઓજલ અને બિલીમોરા આ ત્રણ બંદરો ખાસ સમય યાદ રાખવાના આપણે નવસારી જિલ્લાની અંદર. એમાં પણ તમારે બિલીમોરા જે છે ખાસ યાદ રાખજો. બિલીમોરા જે છે ત્યાં ચીપ બનાવવાનું કારખાનું પણ આવેલું છે અને બિલીમોરા જે છે એ હોડી બનાવવાના ઉદ્યોગ માટે જાણીતું છે. તેના ઉદ્યોગ માટે હોડી બનાવવાના ઉદ્યોગ માટે જાણીતું છે બિલીમોરા. ત્યાર પછી સૌથી છેલ્લે નીચે આવે છે વલસાડ જિલ્લો. અને વલસાડ જિલ્લામાં કયા કયા બંદરો છે? તો ખાસ યાદ રાખજો વલસાડ જિલ્લા જે છે એની અંદર આવેલા છે. પહેલા તો વલસાડ પોતે જ બંદર છે. આ ઉપરાંત ઉમરસાડી. જો ઉમરગામ નથી ઉમરસાડી છે. પહેલા ઉમરસાડી પછી આવે છે કોલક બંદર. કોલક પછી આવે છે નારગોલ બંદર. નારગોલ નો બીચ પણ આવેલો છે દરિયા કિનારો. નારગોલ નો બીચ અને વલસાડ જિલ્લાની અંદર. અને છેલ્લે આવે છે ઉમરગામ. છેલ્લે આવે છે ઉમરગામ. તો વલસાડ ઉમરસાડી કોલક નારગોલ ને ઉમરગામ આ વલસાડ જિલ્લાના પાંચ અગત્યના બંદરો છે. તો કચ્છમાં પાંચ થી શરૂ થયા. વલસાડમાં પણ છેલ્લે પાંચ રાખીને આપણે પૂરા કર્યા. તો આવી રીતે 45 જેટલા બંદરો છે કે જેની પોતાની નાની મોટી કઈ કઈ અલગ અલગ ખાસિયતો છે. જે પરીક્ષા લગતી હતી એ બધી ખાસિયતો મેં તમને કહેવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે
જો વિડીયોને ગમતો હોય તો લાઈક કરો મિત્રો, તમે મફતમાં મજા લેવો છો. ઓકે, વિડીયોને લાઈક કરો, શેર કરો. ભારતની ભૂગોળ આવશે, ચિંતા ન કરો. ઓકે, ફોટો પાડો લાગે છે કોઈને સાઈડમાં કશો સાહેબ નીકળ્યો છે, જોઈ લો તમે. ચાલો ફોટો પાડી લો જેને સ્ક્રીનશોટ લેવો હોય. યસ, મુંદ્રા બંદરે પાનામા એક જહાજો પણ લંગાડી શકાય છે. પાનામા એક જહાજો એવા જહાજો કે જે પાનામા નહેરમાંથી પસાર થઈ શકે એવી પર્ટિક્યુલર ડિઝાઇનના તૈયાર જે થાય છે એને પાનામા એક જહાજો કહેવાય. દહેજ ચાલો 2 મિનિટ હવે આપણે પાણી પી લઈએ, તમે પણ પાણી પી લ્યો પછી આપણે કન્ટિન્યુ કરીએ. ઓકે, ચાલો પાણી પી લ્યો બધા પહેલા પછી આપણે શરૂ કરીએ. બરાબર, આજ ઊભું નથી રહેવાનું, આજે કમ્પ્લીટ કરવાનું છે બધું. પરમાર પ્રવણી કે સાહેબ એક જ વાર લાઈક થાય છે, નહીં તો 4-5 વાર કરી નાખે છે. ઓકે, ચાલો હવે શરૂ કરીએ. બંદરો જોઈ લીધા આપણે. ચાલો નાની એવી જાહેરાત કરી દઉં તમને કે ભાઈ આપણી એપ્લિકેશન છે કે જેમાં તમે ઘરે બેઠા આ બધા જે હું તમને અત્યારે ભણાવું છું ને એ દરેક વિડીયો તમને એપ્લિકેશનની અંદર ડિટેલમાં મળી જશે. ઓકે, ટાર્ગેટ વિથ ભાવિક મારું અને ટાર્ગેટ જીપીએસસી એક્ઝામ્સ, આવી 2 એપ્લિકેશન છે આપણી. પ્લે સ્ટોર ઉપરથી તમને મળી જશે ટાર્ગેટ વિથ ભાવિક મારું અને ટાર્ગેટ જીપીએસસી એક્ઝામ્સ, 2 અલગ અલગ એપ્લિકેશન છે. તમે ચાહો એમાં જઈ શકો છો, આ એપ્લિકેશન તમારા માટે બેટર છે. બરાબર, અત્યારે અવેલેબલ કોર્સિસ કયા કયા છે તો કે જીપીએસસી ક્લાસ 1-2 ની પ્રિલિમ્સ માટેના અલગ અલગ કોર્સિસ છે, તમને સબ્જેક્ટ વાઇઝ પણ મળી જશે. તો એ પ્રિલિમિનરીનો કોર્સિસ છે જીપીએસસી ક્લાસ 1-2 માટે. જનરલ ક્લાસ 3 માટેનો પણ એક કોર્સ છે, ક્લાસ 3 માટે ડિઝાઇન થયો છે. પીએસઆઈ ની મેઇન્સ માટે ખાસ આપણે ડિઝાઇન કર્યો છે કોર્સ પીએસઆઈ મેઇન્સ માટે. બરાબર, કે જેમાં તમને સબ્જેક્ટ વાઇઝ મળી જશે, સબ્જેક્ટ વાઇઝ અને પેપર વાઇઝ, કે પેપર 1, પેપર 2, પેપર 3, પેપર 4 એ રીતે. તો પીએસઆઈ મેઇન્સ નો કોર્સ છે. પછી બિન સચિવાલયનો કોર્સ છે. કયો કોર્સ છે તો કે બિન સચિવાલય અને તલાટી મંત્રી, એ તમને આપણી એપ્લિકેશન ટાર્ગેટ વિથ ભાવિક મારું માંથી મળી જશે. ઉપરાંત ટાર્ગેટ જીપીએસસી એક્ઝામ્સ માંથી પણ તમને કોર્સ મળી જશે. બરાબર, બધા જ કોર્સ હાલમાં તમને બિન સચિવાલય તલાટી મંત્રી સિવાયના કોર્સ મળશે એમાં. ઓકે, એ આ પણ ટૂંક સમયમાં આવી જશે. તો તમે ટાર્ગેટ જીપીએસસી એક્ઝામ્સ અથવા ટાર્ગેટ વિથ ભાવિક મારું એપ્લિકેશન સાથે જોડાઈ શકો છો. આપણે કોઈ પણ બુક લેવી હોય, તમારે ડિટેલમાં અભ્યાસ કરવા માટે કોઈ પણ બુક લેવી હોય તો ભારતીય અર્થવ્યવસ્થા, સામાન્ય વિજ્ઞાન, ભારતનું બંધારણ અને પંચાયતીરાજ, ગુજરાતી ભૂગોળ સાથે જિલ્લા, કોમ્પ્યુટર, સ્પર્ધાત્મક વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ છે, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, સબ એકાઉન્ટન્ટ અને ભારતની ભૂગોળ. ઓકે, તો આવા અલગ અલગ વિષયોની બુક પણ તમને મળી રહેશે. આના ઉપરાંત તમને
કાયદાનું પણ પુસ્તક અવેલેબલ થઈ ગયું છે હવે તો કાયદાનું પુસ્તક પણ તમે લઈ શકો છો કે જેમાં તમને એક સાથે બધા જ કાયદા મળી રહેશે બરાબર જીપીએસસી ની મેન્સ માં અને કોઈ પણ જગ્યાએ તમને કામ લાગશે પોલીસ ડિપાર્ટમેન્ટની એક્ઝામ ની અંદર બુક લેવા માટે તમે અમારી વેબસાઈટ www.targetwithbhavikmaru.com આ વેબસાઈટ ઉપર પણ જઈ શકો છો અથવા તો તમે આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો 70316 70316 ઓકે પબ્લિકેશન ની કઈ પણ ઇશ્યુ હોય તો તમે 70316 70316 આ નંબર નો કોન્ટેક્ટ કરી શકો છો ઓકે ચલો આગળ વાત કરીએ ગુજરાતની જમીન સંપત્તિ તો જો જમીન સંપત્તિમાંથી સામાન્યતઃ પ્રશ્નો એટલા બધા પૂછાતા નથી પણ એક વખત રિવિઝન કરી લઈએ આપણે જેથી કરીને કદાચ એક બે પ્રશ્ન પૂછાઈ જાય તો આપણને આવડે ફટાફટ રિવિઝન કરશું આપણે કે જમીન એટલે શું કે ભાંગી તૂટી એકબીજામાં વિઘટન પામી અને તૈયાર થયેલા ખનિજ પદાર્થોનું પૃથ્વી સપાટીને ઢાંકનારું પાતળું આવરણ એટલે જમીન ગુજરાતી જમીનોને મુખ્ય 7 પ્રકારમાં વિભાજિત કરવામાં આવેલી છે કોના દ્વારા તો કે અખિલ ભારતીય જમીન મોજણી જમીન અને જમીન ઉપયોગિતા મોજણી સંસ્થા અખિલ ભારતીય જમીન અને જમીન ઉપયોગિતા મોજણી સંસ્થા દ્વારા ગુજરાતી જમીનોને અલગ અલગ 7 જેવા પ્રકારમાં વિભાજિત કરવામાં આવેલી છે કે જેમાં કાપણી જમીન કાળી જમીન ક્ષારીય જમીન રેતાળ જમીન પડકાઉ જમીન પહાડી જમીન જંગલોની જમીન જમીન તો કાપની જમીનનું નિર્માણ કેવી રીતે થાય તો સમજો આ રીતે નદી વહેતી હોય નદી વહેતી હોય નદીમાં પૂર આવે એટલે પાણી પુષ્કળ આવે પાણી આસપાસના વિસ્તારમાં ફેલાઈ જાય આસપાસના વિસ્તારમાં પાણી ફેલાઈ જાય એટલે નદીની અંદર કાપ જે હોય ધૂળ રજકણ હોય એ બધું આસપાસના વિસ્તારમાં પાણી ફેલાઈ ગયું એટલે ધૂળ રજકણ પાણી બધું શું થઈ જશે તળિયે બેસી જશે અને પાણી ઓસરી ઉપરથી જતું રહે તો અહીંયા જે ઓસરી ગયું ને જેની જે ધૂળ દસ્ટ રજકણ બધું પડ્યું રહ્યું એ જે પથારો થયો એને કહેવાય કાપ તો આ રીતે કાપણી જમીનનું નિર્માણ થતું હોય છે કાપણી જમીનનું નિર્માણ આ રીતે થતું હોય છે મેં તમને શોર્ટમાં સમજાવી દીધું બરાબર બાકી એ બહુ ઘણું બધું ડીપમાં છે તો નદીઓના પૂરના કારણે રચાતી જમીનને કાપણી જમીન કહેવાય નદીના કાપણી જમીનમાં ગોરાટ ગોરાડું ભાટણી અને ભેસર જમીનનો પણ સમાવેશ થાય છે જમીન કાપણી જમીનના બે પ્રકાર નવા કાપણી જમીન જૂના કાપણી જમીન પહેલા જ વાત કરી આપણે નવા કાપણી જમીન તો નવા કાપણી જમીનને ભાટણી જમીન પણ કહેવાય અને નવા કાપણી જમીનને ખદર જમીન પણ કહેવાય છે નવા કાપણી જમીનને ખદર જમીન પણ કહેવાય છે નવા કાપણી જમીનમાં શું હોય તો નદી કિનારાની નજીકનો વિસ્તાર હોય કે જ્યાં લગભગ દર વર્ષે કે 2-3 વર્ષે નદીના પૂરનું પાણી આવી જ જાય અને નવો કાપ પથરાઈ જ જાય તો એને નવા કાપની જમીન કહેવાય બરાબર અને જો દૂરનો વિસ્તાર હોય કે જ્યાં વર્ષો પહેલા નદીઓના પૂરના કારણે કાપ પથરાયો હતો પણ હવે ત્યાં કામ જોવા મળતો નથી મીન્સ કે હવે ત્યાં કાપ પથરાતો નથી વર્ષો પહેલા પથરાયો હતો 50-200 વર્ષ પહેલા કાપ પથરાયો હતો હવે ત્યાં નદીના પાણી પૂરનું પાણી પહોંચતું નથી અને નવો કાપ પથરાતો નથી તો એને જૂનો કાપ કહેવાય જૂના કાપને ભાંગર પણ કહેવાય જૂના કાપને શું કહેવાય બાંગર પણ કહેવાય છે તો આવી જમીનની ફળદ્રુપતા નવો કામ પથરાને કારણે ટકી રહે નવા કામની જમીનને કદર જમીન પણ કહેવાય છે નવા કામની જમીનને કદર જમીન પણ કહેવાય છે જૂના કામની જમીન તો જૂના કામની જમીનને ગોરાટ અથવા તો ખદર પણ કહેવાય છે સોરી ગોરાટ અથવા બાંગર પણ કહેવાય છે તો વર્ષો પહેલા નદીના પૂરના કારણે જમીનનું નિર્માણ થયું હતું હવે પૂરનું પાણી ત્યાં પહોંચતું નથી અને નવો કામ પથરાતો નથી આથી આવી જમીનને જૂના કામની જમીન કહેવાય છે આ જમીનને બાંગર જમીન પણ કહેવાય મેં તમને કીધું શું કહેવાય બાંગર જમીન પણ કહેવાય બાંગર જમીનમાં ફળદ્રુપતા ટકાવી રાખવા માટે બહારથી દ્રવ્યો એડ કરવા પડે કેમ કારણ કે નવો કામ પથરાતો નથી જો નવો કામ પથરે તો ફળદ્રુપતા ટકી રહે નવો કામ પથરાતો નથી એને ફળદ્રુપતા ટકાવી રાખવા માટે રાસાયણિક ખાતર કે કોઈ પણ પ્રકારે આપણે બહારથી દ્રવ્યો એડ કરવા પડશે બાંગર જમીનમાં સિંચાઈ દ્વારા ખેતી થતા તે ભૂર અથવા રેમાં નિર્માણ પામે ભૂર એટલે શું તો જો ઢોળાવવાળો વિસ્તાર હોય અને કાંકરા બની જાય કાંકરાવાળી બની જાય તો એને આપણે કહીએ છીએ ભૂર જમીન અને જો જમીનની અંદર ક્ષારનું પ્રમાણ વધારે જોવા મળે મીન્સ કે ધીમે ધીમે ક્ષાર ઉપસી આવે બરાબર તો એને આપણે કહીશું રે રે અથવા તો કલર પણ કહેવાય છે શું કહેવાય છે કલર રે અથવા તો કલર ભૂર અને રે અથવા કલરમાં નિર્માણ પામે છે સિંચાઈ થતા તે કાંકરાવાળી બને તો આપણે એને ભૂર કહીએ સિંચાઈ થતા કાંકરાવાળી બને તો આપણે એને શું કહીએ ભૂર કહીએ છીએ અને સિંચાઈ થતા જો ઉપરના સ્તર ઉપર ક્ષારનું પ્રમાણ વધે અને ક્ષારનો પોપડો જ આવી જાય તો એને રે અથવા કલર પણ કહેવાય છે રે અથવા કલર પણ કહેવાય છે ત્યાર પછી આવે છે કાળી જમીન તો કાળી જમીનમાં સિમ્પલ શું છે સમજો તો જ્યારે આપણી ઇન્ડિયન પ્લેટ જે છે આપણી ઇન્ડિયન પ્લેટ જે છે આપણી ઇન્ડિયન પ્લેટ એ આફ્રિકાથી છૂટી પડીને આવી ત્યારે અહીંયા જે ફાટ પ્રસ્ફોટનની જે ક્રિયા થઈ એના કારણે જે લાવા હતો એ બધો નદીઓના માર્ગમાં પથરાઈ ગયો નદીઓના માર્ગમાં લાવા પથરાઈ ગયો પછી એ લાવા જે છે એ લાવાને ઢસડી અને નદીએ આસપાસના વિસ્તારમાં ફેલાવી દીધો અને કામ પાથરી દીધો
જમીન જોવા મળે છે એ ભરૂચ નર્મદા ની અંદર નર્મદા માર્ગ માં જે કાપ જે લાવા પથરાયો હતો એ લાવા ને ઢસડી અને નર્મદા નદી ના મુખ પાસે ભરૂચ જિલ્લાની અંદર કાનમ પ્રદેશ માં જે કાળી જમીન નું નિર્માણ કરી દીધું છે તો એ રીતે કઈ રચાણી છે કાળી જમીન. ઓકે, તો કાળી જમીન બેસાલ ના ખડકો ને કારણે લાવા ને કારણે રચાતી જમીન છે કાળી જમીન. ટ્રેપ પછી એની જ વાત છે, ટ્રેપ ના ખડકો ના ઘસારણ ને કારણે નિર્માણ પામેલી જમીન કાળી જમીન હોય છે. આ જમીન મુખ્યત્વે સૌરાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને નર્મદા તાપીના ખીણ પ્રદેશોમાં આપણે જોવા મળશે. એમાં પણ અલગ અલગ પ્રકાર છે કે જેમાં ઊંડી કાળી જમીન, તો ગુજરાતની આ કાળી જમીન દક્ષિણ ભારતની રેગોળ જમીને મળતી આવે છે. દક્ષિણ ભારતમાં જેવી રેગોળ જમીન મળે છે ને ગુજરાતમાં આપણે ઊંડી કાળી જમીન મળે છે. જમીનમાં કાળો રંગ તેમાં રહેલા આ ખાસ યાદ રાખજો કયા તત્વો ને, તો ટીટન એફેરસ, મેગ્નેટાઇટ અને કેલ્શિયમ જેવા તત્વો ને આવેલી છે. તમારા બે ખાસ અગત્યના યાદ રાખવાના, ટીટન એફેરસ અને મેગ્નેટાઇટ. ટીટન એફેરસ અને મેગ્નેટાઇટ આવા બે અગત્યના તત્વો ને કારણે કાળી જમીન નો રંગ કાળો હોય છે. ફોસ્ફરસ ના વધુ પ્રમાણ ને કારણે 7-8.5% જેટલું હોવાથી એસિડિક બને છે. ફોસ્ફરસ નું પ્રમાણ વધારે એટલા માટે જમીન કેવી બની ગઈ છે, એસિડિક બની જાય છે. સાતપુડા અને પશ્ચિમ ઘાટના બેસાલ્ટના ખડકોના, મેં તમને કીધું ને બેસાલ્ટના ખડકોના ખવાણ થી છૂટા પડેલા પદાર્થો નદીઓ પોતાની સાથે ધસડી લાવી અને ડિસેપ કરે છે, તેને કારણે આવી જમીનનું નિર્માણ થાય છે. સિમ્પલ હું જે બધી ચર્ચા કરું છું એ જ વસ્તુ અહીંયા લખાણ લખેલું છે, એટલે કાંઈ એટલું ડીપમાં હું તમને ત્યાં સમજાવવા રહેતો નથી. આવી જમીન કાનન, આવી જમીન જે છે કાનન પ્રદેશમાં વધુ જોવા મળે કે જે કપાસનો પાક સારા પ્રમાણમાં લેવાય છે. કપાસના પાક માટે કાળી અને ચીકણી માટીની જરૂર હોય, કપાસના પાક માટે કાળી અને ચીકણી માટીની જરૂર હોય છે. ઓકે, તો કાળી અને ચીકણી માટી કપાસના વાવેતર માટે ખાસ જરૂરી હોય છે કે જે અહીંયા કાનન પ્રદેશમાં તમને જોવા મળશે. કાળી જમીનની ખાસિયત, તો કે કાળી જમીન જે છે ને એ થોડો સમય જાય ને એટલે આ રીતે તિરાડો પડી જાય. કાળી જમીન શું કે તિરાડો પડી જાય, ફાટ પડી જાય. અને સ્વખેડાણ વાળી જમીન પણ કહેવાય, કાળી જમીનને સ્વખેડાણ વાળી જમીન પણ કહેવાય છે. પછી મધ્યમ કાળી જમીન, તો કે આ જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું હોય, તો નાઇટ્રોજનનું પ્રમાણ જમીનમાં ઓછું હોય ને નહીં સારું, જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધુ હોય ને એ સારું, કારણ કે નાઇટ્રોજનને કારણે જમીનની ફળદ્રુપતા વધે. ઓકે, મધ્યમ કાળી જમીન તમને દાહોદ, પંચમહાલ અને અરવલ્લી વગેરે જિલ્લામાં જોવા મળશે. આ જમીનમાં તમને ડાંગર અને મકાઈનો પાક, જો દાહોદ, પંચમહાલ, અરવલ્લી છે તો ડાંગર અને મકાઈનો પાક ખાસ પ્રમાણમાં લેવાય છે. પછી છીછરી કાળી જમીન, તો આ જમીનમાં સેન્દ્રીય તત્વોનું પ્રમાણ ઓછું હોય છે, જમીન દળદાર હોતી નથી, એનો મતલબ કે એકદમ પોચી હોય છે, હલકી હોય છે, એમ કેવું હોય તો કહેવાય દળદાર હોતી નથી. આ જમીન સૌરાષ્ટ્રના ઉત્તર પ્રદેશમાં અને વડોદરા જિલ્લામાં જોવા મળે, જો સૌરાષ્ટ્રના ઉત્તર પ્રદેશમાં કીધું, સૌરાષ્ટ્રમાં જોવા મળે, જમીન પોચી હોય એટલા માટે સૌરાષ્ટ્રમાં મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે. કારણ કે પોચી જમીનમાં મણકર મગફળી જમીનની અંદર વધુ ફેલાઈ શકે ને, તો સિમ્પલ જીજની કાળી જમીન ઓછી દળદાર હોય છે, ક્યાં જોવા મળે, તો કે ભાઈ સૌરાષ્ટ્રમાં જોવા મળશે. આ જમીનમાં મગફળીનો પાક સારો લેવાય છે, જો મૂળ એ જ આવે છે, મગફળીનો પાક સારો લેવાય છે. કાળી જમીનને સ્વખેડાતી જમીન પણ કહેવાય છે, સ્વખેડાણ વાળી, કારણ કે શું થાય જમીનની અંદર ફાટ પડી જાય, જમીનમાં ફાટ પડી જાય, તિરાડો પડી જાય છે, એના માટે એને સ્વખેડાણ વાળી જમીન પણ કહેવાય છે. ત્યાર પછી આવે છે ક્ષારીય જમીન અથવા તો ખારી જમીન. ખારી જમીન પણ કહેવાય છે, ક્ષારીય જમીન પણ કહેવાય છે, ક્ષાર વાળી જમીન છે. તો આ જમીનમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય, શેનું પ્રમાણ વધારે હોય, તો ક્ષારનું પ્રમાણ વધારે હોય છે. આ જમીન દરિયા કિનારાના પ્રદેશોમાં વધુ જોવા મળે, કયા પ્રદેશોમાં, તો દરિયા કિનારાના પ્રદેશોમાં વધુ જોવા મળે છે. આ જમીનમાં ભાવનગર અને અમદાવાદના પ્રદેશોમાં, જો ભાવનગર અને અમદાવાદ ખાસ કરીને તમને વાત કરું તો ભાઈ બાલકાંઠો જે છે એની નજીકમાં આ પ્રદેશ જમીન તમને જોવા મળશે. ઓકે, આ જમીન કાદવ કીચડ વાળી અને ઉપરનું સ્તર એનું ક્ષારનું બનેલું. તમે ભાવનગર થી અમદાવાદ કદાચ બસમાં મુસાફર કરી હોય તો વચ્ચે તમે આવી જમીન જોઈ હોય, ભાવનગર થી અમદાવાદ બસમાં આવો ને તો આવી જમીન તમને જોવા મળે, એકદમ ક્ષારના પોપડા જામી ગયા હોય, ખેતી કી દ્રષ્ટિએ એટલી બધી ઉપયોગી હોતી નથી, આમ જોવા તો નહીવત પ્રમાણમાં ખેતી કી દ્રષ્ટિએ ઉપયોગી, મેદાન વિરાન પડી છે એમ જોવો તો કહેવાય. આ જમીન ખેતી કી દ્રષ્ટિએ ઉપયોગમાં લઈ શકાય એવી હોતી નથી. ત્યાર પછી આવે છે રેતાળ જમીન, તો રેતાળ જમીન સિમ્પલ છે, જે જગ્યાએ વરસાદનું પ્રમાણ ઓછું હોય, લગભગ 25 સેન્ટીમીટર કરતા પણ જો ઓછો વરસાદ પડતો હોય તો એવા પ્રદેશની અંદર સામાન્યતા આપણને આવી રેતાળ જમીન જોવા મળે છે, કારણ કે સૂકી જમીન બની જાય, એના માટે રેતાળ બની જાય છે. મુખ્યત્વે કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં આવી જમીન આપણને જોવા મળશે. આ જમીનમાં ખાસિયત શું છે, તો કે આ જમીનની અંદર કેલ્શિયમ કાર્બોનેટ અને જિપ્સમનું પ્રમાણ વધારે. કયા બે તત્વોનું પ્રમાણ વધારે, તો કે કેલ્શિયમ અને જિપ્સમ. કેલ્શિયમ એટલે શું, કરી ચૂનો જે હોય ને કેલ્શિયમ કહીએ આપણે. તો તમે જો રેતી તમે નાખો તો રેતી ને પેલા ચોક આવે કે ન આવે, તો ચોક ને એ બધું શું છે, કેલ્શિયમ છે, બરાબર, સી કરી સી એ કેલ્શિયમ. અને જિપ્સમ, જિપ્સમ એટલે ચીરોડી,
કેલ્શિયમ અને જિપ્સમનું પ્રમાણ આપણે જોવા મળે છે કઈ જમીન કે રેતાળ જમીનની અંદર આ જમીન પાણીનું શોષણ વધારે કરે મીન્સ કે રેતાળ જમીનમાં તમે જેટલું પાણી નાખો એટલું પાણી એબ્સોર્બ કરી લે એબ્સોર્બ કરી લે એટલા માટે પાણીનું શોષણ વધારે કરે છે એટલા માટે એને પાણીની ચોર પણ કહેવાય છે શું કહેવાય છે પાણીની ચોર પણ કહેવાય છે આ જમીનમાં બાજરીનો પાક સારો લેવાય છે કારણ કે બાજરીના પાક માટે ઓછો વરસાદ અને એટલી બધી પડતું જમીન ન હોય તો પણ બાજરીનો પાક લઈ શકાય એટલા માટે આ જમીનમાં કયો પાક સારો લઈ શકાય તો કે બાજરીનો પાક સારો લઈ શકાય છે ઓકે ત્યાર પછી આવે છે લેટરાઇટ સોઇલ કઈ સોઇલ આવે છે લેટરાઇટ લેટરાઇટ એટલે પડખાવ પડખાવ એટલે ઉપરનું પડ ખઈ જાય ખઈ જાય એટલે ધોવાઈ જાય એ લેટરાઇટ જો લેટરાઇટમાં શું થાય સમજો આ રીતે ઢોળાવવાળી પહાડી વિસ્તારની અંદર જમીન હોય માની લો સોરી લેટરાઇટ સોઇલમાં આ રીતનું હોય છે હવે ઉપરનું સ્તર વધુ વરસાદ પડે ને એના કારણે ઉપરનું સ્તર હંમેશા ધોવાતું જતું હોય છે નીચેથી મજબૂત અને કડક સ્તર નીકળે કડક તો એ લેટરાઇટ સોઇલ છે લેટરાઇટ સોઇલની ખાસિયત જ એ છે કે જમીન એકદમ કેવાય ને કે મજબૂત છે એટલા માટે એનો ઉપયોગ ફાયર બ્રિક્સ બનાવવા માટે પણ થાય છે લેટરાઇટ સોઇલનો ઉપયોગ સોરી ઈટો બનાવવા માટે ફાયર બ્રિક માટે અંગ્રેજી માટીનો ઉપયોગ થાય લેટરાઇટ સોઇલનો ઉપયોગ પડખા ઈટો બનાવવા માટે પણ થાય છે અને કારણ કે મજબૂત હોય છે એકદમ કઠણ હોય છે એટલા માટે આ પ્રકારની જમીન માત્ર આમ જોવા જઈએ તો વિષુવવૃત્તીય પ્રદેશોમાં જ જોવા મળે કે જ્યાં વધુ પડતો વરસાદ થાય ને એ પ્રદેશોમાં આ પ્રકારની જમીન આપણને વધારે જોવા મળે દક્ષિણ ભારતમાં પણ જોવા મળે છે પરંતુ આપણે ગુજરાતમાં માત્ર ડાંગ જિલ્લાની આસપાસનો વિસ્તાર છે ને ત્યાં આપણને આ જમીન જોવા મળે છે ગુજરાતમાં ડાંગ જિલ્લામાં વધુ વરસાદ મેળવતા પ્રદેશની અંદર આપણને આવી જમીન જોવા મળે છે જમીનના ધોવાણને કારણે ફળદ્રુપ જમીનનું ધોવાણ થઈ જાય અને પડખાવ જમીનનું નિર્માણ થાય છે ઉપરની ફળદ્રુપ જમીન જે ધોવાઈ જાય અને નીચેની મજબૂત કડક જમીન જે નીકળે છે એના માટે એને કીધું છે પડખાવ ઉપરનું પડ એટલે સ્તર આવરણ ધોવાઈ જાય ઓકે તો પડખાવ જમીન આ જમીનમાં ચૂનો અને નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું હોય તો આ જમીનમાં પણ ચૂનો અને નાઇટ્રોજન ઓછો હોય એટલે આ જમીન પણ એટલી બધી ફળદ્રુપ હોતી નથી ઓકે તથા દક્ષિણ ભારતની અંદર બાગાયતી પાકોમાં એનો ઉપયોગ થતો હોય છે ચાલો પડખાવ જમીન બાગાયતી ખેતી માટે ઉપયોગી છે બાગાયતી ખેતી માટે પડખાવ જમીન ઉપયોગમાં લેવાય છે ચા અને કોફી અને ઇલાયચી ને આ બધું વાવેતર થાય દક્ષિણ ભારતમાં ખાસ ચાલો અને રંગ કેવો હોય તો લાલ હોય લેટરાઇટ સોઇલનો રંગ કેવો હોય છે લાલ રંગની હોય છે પછી પહાડી અથવા પર્વતીય જમીન તો જો પર્વતીય જમીનમાં શું છે કે ધોવાણના કારણે ઢોળાવ ઉપર આ જમીનનું પડ પાતળું તો સમજો આ રીતનું છે તો ઢોવાઈ કઈ જગ્યાએ આ ઢોળાવ છે તો ઢોળાવમાં જમીનનું સ્તર જે છે પાતળું હોય છે ત્યારે તળેટી જે છે તળેટી ઉપર જમીનનું પડ કેવું હોય છે વધારે જાડુ હોય છે તળેટી ઉપર કેવું હોય છે વધારે જાડુ હોય છે ગુજરાતમાં દાહોદ પંચમહાલ છોટાઉદેપુર જુનાગઢ અને ગીરના જંગલોના ડુંગરાળ વિસ્તારમાં આવી જમીન જોવા મળે છે ગુજરાતમાં દાહોદ પંચમહાલ છોટાઉદેપુર જુનાગઢ અને ગીરના જંગલોના ડુંગરાળ વિસ્તારમાં આવી જમીન જોવા મળે આવી જમીનમાં ઘસારાને પરિણામે જમીનની ફળદ્રુપતા જળવાતી નથી કારણ કે કીધું ઢોળાવવાળું છે પહાડી જમીન છે ઢોળાવ પ્રદેશ છે ધોવાઈ જશે એટલે ફળદ્રુપતા જળવાઈ રહેતી નથી ઓકે ત્યાર પછી આવે છે જંગલોની જમીન તો જો જંગલોની જમીનમાં ઉપરનું લેયર છે નીચેનું લેયર છે એની નીચેનું લેયર છે એની નીચેનું લેયર છે આ અલગ અલગ લેયર છે આમાં કેવો કાપ મૂકેલો છે સમજો તો એ કાપ પ્રમાણે તમે જુઓ તો ઉપર તમને નાની ઝીણી ઝીણી વનસ્પતિના પર્ણો જોવા મળે નીચે થોડુંક કોહવાટ પામેલા પર્ણો જોવા મળે પછી એકદમ નીચે પાવડર જેવું જોવા મળે અને નીચે તો એકદમ કહેવાય કે સડી ગયેલો બધો ભાગ જોવા મળશે તમને તો આ રીતે એકદમ આમ જોવા જઈએ ને તો આની અંદર હ્યુમસનું પ્રમાણ વધારે હોય શેનું પ્રમાણ વધારે હોય હ્યુમસ હ્યુમસ એટલે શું વનસ્પતિના પર્ણો લાકડું કહેવાય કે જૈવિક દ્રવ્યો બધું કોહવાટ પામી અને જમીનમાં જે ભળે ને એને હ્યુમસ કહેવાય શું કહેવાય હ્યુમસ તો જંગલોની જમીનની અંદર તમે જુઓ કે જંગલોના વનસ્પતિના પર્ણો કે સૂક્ષ્મ જીવજંતુઓના મૃતદેહો આ બધું કોહવાટ પામીને જમીનમાં ભળતું રહે એટલા માટે જમીનની અંદર હ્યુમસનું પ્રમાણ શું હોય વધારે હોય છે ઓકે ચાલો જંગલોની જમીન તો ગુજરાતમાં ડાંગ સાબરકાંઠા અરવલ્લી જુનાગઢ ગીર સોમનાથ વગેરે જિલ્લામાં આવી જમીન આપણે જોવા મળશે આ જમીનમાં સેન્દ્રીય તત્વો અને હ્યુમસનું પ્રમાણ વધારે હોય મેં તમને કીધું હમણાં કે સેન્દ્રીય તત્વો અને હ્યુમસનું પ્રમાણ વધારે હોય છે આ જમીન માટીયુક્ત અને ગોરાડું હોય છે માટીયુક્ત અને ગોરાડું હોય છે જંગલોની જમીન આ ઉપરાંત અમુક સ્થાનીય જમીનો પણ છે કઈ કઈ સ્થાનીય જમીનો છે તો કે ભાઈ બેસર જમીન તમે તમને હમણાં જ કીધું બેસર જમીન કઈ જગ્યાએ ખેડા અને આણંદ જિલ્લામાં ખેડા અને આણંદ જિલ્લામાં બેસર જમીન લોએસ્ટ પ્રકારની બેસર જમીન જોવા મળે છે આપણે કે જ્યાં તમાકુનો પાક સારો લેવાય છે ચરોતર પ્રદેશ સોનેરી પર્ણોની ભૂમિ સુવર્ણ પર્ણોની ભૂમિ બધે ગુજરાતનો બગીચો ચરોતર પ્રદેશ મહી અને શેઠી વચ્ચેનો પ્રદેશ ઘેડની જમીન તો ઘેડની જમીન જે છે સૌરાષ્ટ્રના નીચા ભૂમિ વિસ્તારમાં તથા જુનાગઢના જિલ્લાના દક્ષિણ ભાગમાં ઘેડની જમીન આવેલી છે ઘેડની જમીન નીચાણવાળો વિસ્તાર છે માણાવદરથી નવી પદ્ધતિ ઘેડની જમીન ધારની જમીન તો ગીર સોમનાથ અમરેલી રાજકોટ અને જુનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારમાં ધારની જમીન આવેલી છે આ જમીનમાં મગફળી પુષ્કળ પ્રમાણમાં લેવાય છે ધારની જમીન મસ્કરી પાક લેવાય મગફળી પુષ્કળ પ્રમાણમાં લેવાય
ક્યારેની જમીન સૌથી અગત્યની ખાસિયત શું રાખવાની યાદ તો કે ક્યારેની જમીન જે છે એની ભેજ સંગ્રહ ક્ષમતા ક્યાં છે ભેજ સંગ્રહ ક્ષમતા ઓકે ક્યારેની જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા સૌથી વધારે હોય છે ક્યારેની જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા વધારે હોય છે એનો મતલબ કે એક વખત ભીની જાય પછી લાંબા અંતર સુધી સુકાય નહીં તો એને ક્યારેની જમીન કહેવાય છે ભાલ પ્રદેશમાં આવી જમીન તમને જોવા મળશે તો ખેડા આણંદ અમદાવાદ ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં ક્યારેની જમીન આવેલી છે આ જમીનમાં ડાંગરની ખેતી થાય છે કઈ ખેતી થાય ડાંગરની થોડો થોડો ટાઈમ વચ્ચે આપતો રહું છું જેથી કરીને તમારી કોઈ ડાઉટ ડિફિકલ્ટી હોય ને તો આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરી શકીએ માઇક તો શરૂ જ છે હા કાલે બંધારણ પણ આવશે ફાસ્ટ રિવિઝન ફોર્મમાં કાલે બંધારણ પણ આવશે માઇક શરૂ જ છે ભાઈ કેમ માઇકમાં અવાજ નહીં આવતો એટલે તમારો ફોનનું વોલ્યુમ વધારો સંજય ધ્રાંગધ્રા જિલ્લા પણ કરાવશું ભાઈ કાયદો આવશે ભારતની અંદર 8 પ્રકારની જમીન ગુજરાતમાં 7 પ્રકારની જમીન વિશ્વ હવામાન દિવસ આઈ થિંક 23 માર્ચે ઉજવાય છે વિશ્વ હવામાન દિવસ બરાબર છે 23 માર્ચ ઓકે તો ભારતીય હવામાન વિભાગની આપણે વાત કરીએ તો ઇન્ડિયા મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ IMD મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ કયા ડિપાર્ટમેન્ટ અંતર્ગત આવે છે તો કે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ ડિપાર્ટમેન્ટ અંતર્ગત આવે સ્થાપના ક્યારે થઈ 1875માં ત્યારે ભારતના વાઇસરોય કોણ હતા લોર્ડ નોર્થબ્રુક ધ લોર્ડ નોર્થબ્રુક એ ભારતના તત્કાલીન વાઇસરોય હતા 1875માં હેનરી ફ્રાન્સિસ બ્લેન્ફોર્ડ વોઝ અકોર્ડિંગ ધ ફર્સ્ટ મેટ્રોલોજિકલ રિપોર્ટર ઓફ ધ IMD ભારતમાં જેમ જેમ પ્રદેશ બદલાય આબોહવા બદલાઈ જાય છે સમજાય એટલા માટે ભારતની આબોહવાનો અભ્યાસ શક્ય નથી ભારતની આબોહવાઓનો અભ્યાસ કરવો પડશે એવું કીધું હતું પણ હેનરી ફ્રાન્સિસ બ્લેન્ફોર્ડ એટલે મુખ્ય કચેરી 1905માં એટલે IMD ની મુખ્ય કચેરી 1905માં ક્યાં હતી સિમલા સ્થાપના કલકત્તા બધાય હતી પછી 1905માં ક્યાં ખસેડી સિમલા પછી 1928માં પુણે 1944માં નવી દિલ્હી ખસેડવામાં આવી હાલમાં એની મુખ્ય કચેરી નવી દિલ્હી ખાતે આવેલી છે તેની 6 પ્રાદેશિક કચેરીઓ પણ છે કઈ કઈ તો કે ચેન્નઈ ગુવાહાટી કલકત્તા ચેન્નઈ તમિલનાડુ ગુવાહાટી અસમ કલકત્તા પશ્ચિમ બંગાળ મુંબઈ મહારાષ્ટ્ર પુણે મહારાષ્ટ્ર અને નાગપુર મહારાષ્ટ્ર તો આ રીતે એની 6 અલગ અલગ પ્રાદેશિક કચેરીઓ પણ છે અને દરેક રાજ્યના પાટનગરમાં પણ ઓલમોસ્ટ લગભગ એની કચેરીઓ આવેલી હોય છે IMD ઇન્ડિયા મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ ઓકે ચલો હવે આબોહવાને અસર કરતા પરિબળો કયા કયા છે તો પરીક્ષામાં સિમ્પલ પ્રશ્ન પૂછાય છે આવા ઘણી વખત નીચેનામાંથી કયું પરિબળ
કયું પરિબળ આબોહવાને અસર કરે છે તો જો આબોહવાને અસર કરતા પરિબળો જે છે એમાં એક છે અક્ષાંશીય સ્થાન કયું છે અક્ષાંશીય સ્થાન સમુદ્ર સપાટીથી ઊંચાઈ સમુદ્રથી અંતર જમીનના પ્રકારો એ પણ આબોહવાને અસર કરે કોઈ પ્રદેશની જમીન કેવી છે એ પણ આબોહવાને અસર કરે તો જમીનના પ્રકારો જંગલોનું પ્રમાણ પવનોની દિશા પર્વતમાળાની દિશા અને ઢોળાવ અને વાતાવરણીય દબાણ તો આઠ જેટલા અગત્યના પરિબળો છે કે જે આબોહવાને અસર કરશે હવે તમને તે કઈ રીતે તો જો અક્ષાંશીય સ્થાન એટલે કે કોઈ સ્થળ પૃથ્વી ઉપર કેટલા અક્ષાંશ ઉપર આવેલું છે ને એના ઉપરથી ડિસાઈડ થશે કે તેની આબોહવા કેવી હશે કે વિષુવવૃત્ત નજીક હોય તો આબોહવા ગરમ હોય વિષુવવૃત્ત જેમ દૂર જાય એમ આબોહવા શું થઈ જાય ઠંડી થતી જાય તો સિમ્પલ સમુદ્ર સપાટીથી ઊંચે તો તમે જ્યાં માઉન્ટ આબુ જાઓ તો તમને શું લાગે ઠંડી લાગે ગુજરાતમાં તમે નીચે હોય તો શું લાગે ગરમી તો એ પણ આબોહવાને અસર કરશે સમુદ્ર સપાટીથી ઊંચાઈ કેવી છે સમુદ્રથી અંતર તો સિમ્પલ છે કે સમુદ્રથી દૂરનું સ્થળ છે તો ત્યાં વરસાદનું પ્રમાણ હંમેશા ઊંચું હોય છે સમુદ્રથી નજીકનું સ્થળ હોય ત્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે બરાબર સામાન્યતા જરૂરી નથી વધારે હોય છે સમજે ડિપેન્ડ પણ કરે છે કે તમે ભૂપૃષ્ઠ કેવું છે નજીકમાં કોઈ પર્વતારો આવે છે કે નહીં પછી જમીનનો પ્રકાર તો જો રેતાળ જમીન હોય તો વધારે પડતી ગરમ થઈ જતી હોય છે જેમ કે રાજસ્થાનનું રણ પુષ્કળ પ્રમાણમાં ગરમ થાય છે તો રેતાળ જમીનનો પ્રકાર જે છે એ પણ ડિપેન્ડ કરે છે કે કેવી આબોહવા છે જંગલોનું પ્રમાણ સિમ્પલ છે વસ્તુ બધા ખબર છે કે જે વિસ્તારમાં જંગલોનું પ્રમાણ વધારે હોય ત્યાં બાષ્પશીલતા કેવી હોય એટમોસ્ફિયરની વધારે હોય એટલા માટે જંગલોનું પ્રમાણ પણ ડિસાઈડ કરે છે પવનોની દિશા કે કોઈ પ્રદેશમાં પવનો એન્ટર કઈ રીતે થાય છે સમુદ્ર તરફથી વાતાવરણ હોય તો વરસાદવાળું વાતાવરણ સર્જાય છે ભેજવાળા પવન આવે જો કોઈ સૂકા પ્રદેશમાંથી પવનો આવે તો લો વાય છે તો પવનોની દિશા પણ મેટર કરે છે કોઈ પ્રદેશ માટે પર્વતમાળાની દિશા અને ઢોળા આબો મેટર કરે છે કે માની લો કે પવનોની દિશા આ રીતની હોય દરિયા કિનારે તરફથી આવતા હોય પર્વતમાળા આ રીતે હોય તો પર્વતમાળા વરસાદ લાવશે નહીં પણ પવનો આ રીતે આવતા હોય અને પર્વતમાળા આ રીતે ફેલાયેલી હોય એને કેવી રીતે લંબુ તો શું થાય પવનો રોકી રાખે પર્વતમાળા અને આ વિસ્તારમાં વરસાદ પડે તો વાતા વિમુખ ને પેલું વાતા વિમુખ બરાબર વાતા વિમુખ ને વાતા વિમુખ આ વાતા વિમુખ વાતા વિમુખ પવના વિમુખ આ પવના વિમુખ આ પવના વિમુખ ઓકે આ આ વરસાદ નો પ્રદેશ કહેવાય વૃષ્ટિ છાયા નો પ્રદેશ કહેવાય ઓકે તો પર્વતમાળાની દિશા અને ઢોળાવ પણ ડિસાઈડ કરે છે અને વાતાવરણીય દબાણ તો સમજો કોઈ પણ જગ્યાએ પવનોને ખેંચી લાવવા માટે દબાણ ઓછું હોવું જોઈએ સમુદ્રી વિસ્તારની અંદર દબાણ વધુ હોય છે જેના કારણે પવનો જે છે એ સમુદ્ર તરફથી જમીન વિસ્તાર તરફ ધસી આવે તો વાતાવરણીય દબાણ પણ મેટર કરે છે કોઈ પ્રદેશની આબોહવાને ઓકે તો આટલા આઠે કેટલા અગત્યના પરિબળો છે કે જે આબોહવાને અસર કરે છે હવે મારે તમને આબોહવા વિશે ટૂંકમાં સમજાવવું છે ફટાફટ તો સમજો ગુજરાત અને ભારતની અંદર આપણે ચાર ઋતુઓ અનુભવાય છે આ ચાર ઋતુઓ કઈ કઈ છે તો જો શિયાળો ઉનાળો ચોમાસું અને નિવર્તન ઋતુ અથવા પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તો શિયાળો જે છે ને સામાન્ય રીતે આપણે ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી આપણને શિયાળો હોય પછી માર્ચ એપ્રિલ અને મે એ આપણે શું હોય માર્ચ એપ્રિલ અને મે ઉનાળો હોય જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર આપણે શું હોય ચોમાસું હોય ઓક્ટોબર અને નવેમ્બર શું હોય નિવર્તન ઋતુ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તો સમજો ડિસેમ્બર મહિનામાં કેમ શિયાળો હોય તો સીધી વસ્તુ સૂર્યને કિરણો મકર ઋતુ પર સીધા પડતા હોય એટલે આપણે કર્કવૃત ઋતુ પર છીએ એટલે ઠંડીનું પ્રમાણ વધારે હોય તો એટલા માટે ઠંડી કેમ કે શિયાળો હોય છે શિયાળાની વાત કરીએ આપણે તો શિયાળાની અંદર ખાસ કરીને તમને પંજાબ હરિયાણા અને દિલ્હી આસપાસના આ પ્રદેશ જે બધો છે ત્યાં તમને વરસાદનું પ્રમાણ જોવા મળે એ વરસાદ શેના કારણે આવે તો તમને સમજાવી દઉં કે એ વરસાદ જે છે એ જેટ સ્ટ્રીમના કારણે આવે છે શેના કારણે આવે છે પશ્ચિમી વિક્ષોભ ને કારણે થયો કે ભૂમધ્ય સાગર કાળો સમુદ્ર જે છે ત્યાંથી જે ભેજવાળા વાદળો રચાય છે એ વાદળો પોતાની સાથે પવનો લઈને આવે છે પવનો એ વાદળો લઈને આવે છે ઊંચાઈ ઉપર હોય છે 6-10 કિલોમીટરની ઊંચાઈ ઉપર બરાબર કે જેને જેટ સ્ટ્રીમ પણ કહેવાય છે જેટ સ્ટ્રીમ એટલે કે તીવ્ર ગતિથી ફૂંકાતા પવન તો જેટ સ્ટ્રીમ જે આખો પવનનો જથ્થો છે અહીંયા આવે છે અહીંયા હિમાલય જે છે એની ઊંચાઈ ખૂબ જ છે એના કારણે એ જે પવનો છે એને હિમાલય રોકી નાખે છે હિમાલય પવનોને રોકે એટલે એના બે ફાંટા પડે એક ફાંટો ઉપર જાય એક ફાંટો નીચે આવે આ નીચેવાળો ફાંટો જે છે
કે અહીંયા પવનો રોકાવાને કારણે પંજાબ અને હરિયાણાની અંદર કેવાય કે ટીપાના સ્વરૂપે એટલે કે બૂંદોના સ્વરૂપમાં વરસાદ આવે છે જ્યારે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ એની અંદર આજે વરસાદ આવે છે એ હિમ વર્ષાના સ્વરૂપે આવે છે ઓકે તો આ રીતે કંઈક શિયાળા દરમિયાન પણ વરસાદ થાય છે ક્યારેક ક્યારેક એનો વરસાદ આપણને ગુજરાતમાં પણ પડી જાય છે ક્યારેક ક્યારેક દર વખતે નહીં ક્યારેક ચાર પાંચ વર્ષે એકાદ વખત મળતું થાય બરાબર અને એની અસર છે તમને ક્યારેક ક્યારેક છે કેવાય કે બાંગ્લાદેશ સુધી પણ થોડી ઘણી જોવા મળશે તો એ જેટ સ્ટ્રીમની આપણે વાત કરી શિયાળા દરમિયાન થતો વરસાદ ઓકે પશ્ચિમી વિક્ષોભ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની મેં તમને કીધું શું છે આ કે ભાઈ પ્રથમ પશ્ચિમ એશિયા પર રચાતો જેટ સ્ટ્રીમ પૂર્વ દિશામાં વાય છે કઈ દિશામાં પૂર્વ દિશામાં વાય છે આ દિશામાં વાય છે તેની અસર પશ્ચિમ એશિયાના દેશો ઉત્તર પશ્ચિમ ભારત ભારતનો કયો ભાગ ઉત્તર પશ્ચિમ ભારત પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ઉપર પડશે આ પવનોની સાથે આવતા ધૂળના તોફાનો છે બાંગ્લાદેશ સુધી તેમની અસર પહોંચાડે છે શિયાળામાં ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની પ્રદેશોમાં થોડા ઘણો અંશે વરસાદ આપે છે કે જે રવિ પાક માટે ફાયદાકારક ત્યારે ઘઉંના રવિ પાક માટે ફાયદાકારક હોય છે આને લીધે ક્યારેક ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડે કે જેને આપણે શું કહીએ છીએ માવઠું કહીએ છીએ ગુજરાતમાં કમોસમી વરસાદ પડે એનાથી આપણને પાક ખેતી પાકને નુકસાન થાય છે અને કમોસમી વરસાદને આપણે માવઠું કહીએ છીએ ઓકે ચાલો ત્યાર પછી આવે છે આઈટીસીઝેડ હવે આઈટીસીઝેડ શું છે પહેલા તેનું ફૂલ ફોર્મ તમને ખબર હોવી જોઈએ કે આઈટીસીઝેડ છે એટલે કે ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન આઈટીસીઝેડ ઓકે આનું ગુજરાતી થાય છે આંતર આંતર ઉષ્ણ કટિબંધીય અભિસરણ ક્ષેત્ર આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર અથવા તો વિષુવવૃત્તીય નિમ્ન દાબ ક્ષેત્ર પણ કહેવાય શું કહેવાય છે બીજું એને ત્રીજું વિષુવવૃત્તીય નિમ્ન દાબ ક્ષેત્ર પણ કહેવાય છે આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન અથવા તો વિષુવવૃત્તીય નિમ્ન દાબ ક્ષેત્ર એ આઈટીસી બધું એક જ છે ટૂંકમાં છે શું આ તો સમજો સિમ્પલ હું તમને કહું કેમ કે એટલું બધું લોજિકમાં નહીં નાખું આપ એક એક કન્સેપ્ટથી તમને સમજાવી દઈશું કે પૃથ્વી ઉપર તમે જો તો જે જગ્યાએ ગરમી વધારે હોય ને ગરમી ત્યાં હવા કેવી બની જાય પાતળી બની જાય હવા કેવી બની જાય પાતળી બની જાય ગરમી વધારે એટલે હવા પાતળી બને ગરમી વધારે હવા પાતળી બને એટલે હવા ઉપર ચડે શું થાય હવા ઉપર ચડે હવા ઉપર ચડે ને એટલે કે નીચેનું દબાણ શું થઈ જાય વધી જાય સમજાય છે હવા ધીમે ધીમે ઉપર ચડી દબાણ ઓછું થઈ જાય તો જો આઈટીસીઝેડ માં કન્સેપ્ટ કંઈક એવો છે કે આપણો ભારત તમને સમજાવું એટલે તમને આઈટીસીઝેડ વધારે થોડું ક્લિયર થશે અધરવાઇઝ થોડાક તમે કન્ફ્યુઝનમાં આવી શકો છો જો સામાન્ય રીતે વિષુવવૃત્ત પાસે આઈટીસીઝેડ હોય વિષુવવૃત્ત જ્યારે સૂર્યના કિરણો વિષુવવૃત્તમાં સીધા પડતા હોય ને ત્યારે આઈટીસીઝેડ વિષુવવૃત્ત પાસે છે સૂર્યના કિરણો જેમ જેમ ઉપર આવે ને એમ એમ આઈટીસીઝેડ છે ને એ ઉપર ખસતું જાય પણ કેવી રીતે સીધે સીધું આખું નહીં કારણ કે જો આ જમીન છે આ શું છે જમીન છે અને આ શું છે સમુદ્ર છે સમુદ્રના કમ્પેરમાં જમીન શું થાય તો કે ભાઈ વધારે ગરમ થાય સમુદ્રના કમ્પેરમાં જમીન વધારે ગરમ થાય કેમ કારણ કે જમીન એ ઘન છે સમુદ્ર એ પ્રવાહી છે તો ઘન જે છે એની અંદર અણુ એકબીજાની નજીક નજીક હોય એટલે વધારે ગરમ થાય સમુદ્ર છે પાણી છે એ ઓછું ગરમ થાય આના કમ્પેરમાં તો આ જમીન વધારે ગરમ થાય એના કારણે અહીંયા હવા વધારે ઉપર ચડે એટલે આઈટીસીઝેડ છે ને આ રીતે બની જાય બરાબર જૂન મહિનાની અંદર જૂન જુલાઈમાં આઈટીસીઝેડ છે ને આ રીતે બની જાય છે આઈટીસીઝેડ આ રીતે બની જાય બરાબર આઈટીસીઝેડ પટ્ટો જે છે ને આ રીતે બની જાય કે અહીંયા તમને ટેમ્પરેચર અહીંયા દબાણ તમને ખૂબ જ ઓછું જોવા મળે અહીંયા દબાણ વધારે અહીંયા દબાણ વધારે કેમ તો કે ટેમ્પરેચર તાપમાન વધારે દબાણ ઓછું સોરી ટેમ્પરેચર ઓછું દબાણ વધારે ટેમ્પરેચર ઓછું જો દબાણ અને ટેમ્પરેચર જે છે ને એકબીજાના ઇન્વર્સ પ્રોપોર્શનમાં છે ઓકે ટેમ્પરેચર અને દબાણ પ્રેશર એકબીજાના રિવર્સ ઇન્વર્સ પ્રોપોર્શનમાં છે તેને કારણે એવું થશે કે અહીંયા દબાણ ઓછું અને ટેમ્પરેચર વધારે અહીંયા ટેમ્પરેચર ઓછું અને દબાણ વધારે દબાણ અહીંયા વધારે છે એટલે પવનો આ રીતે આમ ફૂંકાશે પવનો આ રીતે આમ ફૂંકાશે એ પવનો ભારતમાં વરસાદ લાવવા માટે જવાબદાર બને છે નૈઋત્યના મોસમી પવનો ઓકે આઈ હોપ કે તમને ક્લિયર થયું હશે અધરવાઇઝ આ વસ્તુ બહુ થોડી કમ્પ્લેક્સ કોમ્પ્લિકેટેડ છે સમજમાં વાર લાગી રહી છે પણ મેં તમને ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આઈટીસી છે તો વિષુવવૃત્ત ઉપર જ્યાં પણ પવનો ભેગા થાય છે ત્યાં વિશાળ અણુ દબાણ ક્ષેત્ર રચાય છે કે જેને આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર પવનો ભેગા થાય છે ને ત્યાં આ વ્યાપારી પવનોના પ્રવાહ સ્વરૂપે ઉપર ચડે પવનો શું થાય ઉપર ચડે અને જુલાઈ માસમાં અભિસરણ ક્ષેત્ર 20-25 ડિગ્રી ઉત્તર અક્ષાંશ ઉપર સ્થિર થાય જુલાઈ માસમાં મેં કીધું કે 20-25 ડિગ્રી ઉત્તર અક્ષાંશ ઉપર સ્થિર થાય છે ભારતમાં તે ગંગા નદી ઉપર કેન્દ્રિત થાય છે તેના લીધે અણુ દબાણ ક્ષેત્ર વિષુવવૃત્ત નિમ્ન દાબ ક્ષેત્ર એટલે કે અણુ દબાણ ક્ષેત્ર નિમ્ન દાબ એટલે અણુ દબાણ
તો વિષુવવૃત્તીય અરબ દબાણ ક્ષેત્ર જે છે એ રચાતા અરબ સાગર હિંદ મહાસાગર અને બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા પવનો ઉત્તર તરફ વાય છે અને જેના લીધે ભારતમાં વરસાદ પડે છે નાતાલ આસપાસ અમેરિકાના પેરુ દેશની પશ્ચિમે પેસિફિક કિનારા નજીક ઉદ્ભવતો ગરમ પ્રવાહ કે જેને આપણે કહીએ છીએ અલ નીનો અલ નીનો કેવો પ્રવાહ છે તો કે ગરમ પ્રવાહ છે એ ભારતની વરસાદ ઋતુને આબોહવાને અસર કરે છે વરસાદ ઋતુમાં શું થાય તો કે અલ નીનોનો જે પ્રવાહ ગરમ પ્રવાહ ભારતના અંદર કહેવાય કે હિંદ મહાસાગરમાં પ્રવેશ થઈ જાય છે દક્ષિણ અમેરિકાના પેરુ દેશની નજીકથી ઉદ્ભવે છે અલ નીનો તો એ પ્રવાહ જે કહેવાય કે ધીમે 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 ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયાના ટાપુની વચ્ચેથી પસાર થઈ અને જે આપણે ઇન્ડિયાની અંદર હિંદ મહાસાગર પાસે જો પહોંચી જાય અલ નીનો ગરમ પ્રવાહ 4 5 6 વર્ષે એક વખત આવે તો અલ નીનો ગરમ પ્રવાહ સમુદ્રની અંદર પ્રવેશી જાય ને એટલે સમુદ્ર ગરમ થઈ જાય સમુદ્રનું પાણી ગરમ થઈ જાય એટલે પેલું જે દબાણનો તફાવત હોય ને થાય નહીં એને કારણે ભારતમાં વરસાદ ઓછો પડે અથવા ક્યારેક ક્યારેક એકદમ નિમ્ન પ્રમાણમાં અથવા તો ખૂબ જ ઓછા પ્રમાણમાં વરસાદ પડે તો એ દુકાળ જેવી પરિસ્થિતિ રચે તો દુકાળ જેવી પરિસ્થિતિ રચવા માટે કયો પ્રવાહ જવાબદાર અલ નીનો વધુ વરસાદ માટે લા નીનો સિમ્પલ આટલું યાદ રાખો ખાલી ઓછા વરસાદ માટે અલ નીનો વધુ વરસાદ માટે લા નીનો ઓકે નાતાલ આસપાસ જન્મ થયો હતો નાતાલના દિવસે જન્મ થયો હતો ઈસુ ખ્રિસ્તનો અને એ એ સમયગાળા આસપાસ જ આ પ્રવાહ ઉદ્ભવે છે એના માટે એને અલ નીનો અલ નીનો અર્થ થાય છે નાનું બાળક ઓકે અલ નીનો બાળ ઈસુ ઓકે બાળ ઈસુ પણ કહેવાય છે નાનો બાળક અલ નીનો પછી નોર્વેસ્ટર શું છે તો સમજો ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારત ઉપર હવાનું હલકું દબાણ અને પૂર્વમાં છેક બિહાર સુધી વિસ્તરેલું હોય છે જેના લીધે ઝારખંડ અને ઉત્તર ઓડિશાના વિસ્તારો ખાસ આ બે વસ્તુ યાદ રાખજો પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન છે ઝારખંડ અને ઉત્તર ઓડિશાના વિસ્તારો ખૂબ જ ગરમ થઈ જાય ત્યારે તેને નોર્વેસ્ટર કહેવાય છે સ્થાનિક લોકો તેને કાળ વૈશાખી પણ કહે છે તો નોર્વેસ્ટર અથવા કાળ વૈશાખી પણ કહેવાય છે બ્લુ હોય પુષ્કળ પ્રમાણમાં ખૂબ જ ગરમ થઈ જાય વિસ્તારો કયા કયા તો ઝારખંડ અને ઓડિશાના વિસ્તારો ખૂબ જ ગરમ થઈ જાય પુષ્કળ લૂ હોય અને કાળ વૈશાખી અથવા નોર્વેસ્ટર કહેવાય છે આ સમયે બંગાળની ખાડીમાં ઉદ્ભવતા ચક્રવાતી પશ્ચિમ બંગાળ અને આસામમાં કરા સ્વરૂપે વરસાદ પડે કેવા સ્વરૂપે કરા સ્વરૂપે વરસાદ પડે કે જેને બારડોલી છેડા પણ કહેવાય છે બારડોલી છેડા તરીકે પણ ઓળખવામાં આવે છે પછી આવે છે આમ્રવૃષ્ટિ તો આમ્રવૃષ્ટિ ક્યાં થાય કર્ણાટકમાં થાય જો કે કેટલીક વાર મે માસ દરમિયાન આમ્રવૃષ્ટિ કયા માસમાં મે માસ દરમિયાન મે માસ દરમિયાન માલાબાર તટ ઉપર માલાબાર તટ એટલે કેરળનો જે તટ છે એની વાત છે માલાબાર તટ એટલે કેરળનો જે તટ છે એની વાત છે તો માલાબાર તટ ઉપર થોડો વરસાદ પડે છે કે જેના કારણે કેરીના પાકને પકવવામાં મદદરૂપ થાય છે કે જેને આમ્રવૃષ્ટિ અથવા તો મેંગો સાવર્સ અથવા કોફી સાવર અથવા તો ચેરી બ્લોસમ પણ કહેવાય છે એટલે કેરી અને કોફીના પાક માટે જાણીતો છે કર્ણાટક કેરળની અંદર થતો વરસાદ છે આમ્રવૃષ્ટિ કેરીના પાક માટે ફાયદાકારક આમ્રવૃષ્ટિ કોફી માટે ફાયદાકારક કોફી સાવર મેંગો માટે ફાયદાકારક મેંગો સાવર અને ચેરી બ્લોસમ પણ કહેવાય છે ઓકે તો આ શબ્દો ખાસ સમજી લેજો નોર્વેસ્ટર ગરમી માટેનું છે ક્યાં છે તો કે નોર્વેસ્ટર અથવા તો કાળ વૈશાખી ઓડિશા એની આસપાસની વાત છે ઓકે જ્યારે આમ્રવૃષ્ટિ છે દક્ષિણ ભારતની વાત છે આમાંથી બે ત્રણ પ્રશ્નો આઈથી પરીક્ષા પૂછાઈ ગયા હેડ ક્લાર્કની એક્ઝામનો એટલે ખાસ આ ટોપિક મેં લીધો છે અહીંયા હવે ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની ચર્ચા કરવી છે તો ચાલો પહેલા આટલે સુધી ક્લિયર છે બધાને ચાલો ફટાફટ તેરે આલા ફોજી 007 બરાબર તમારું નામ લઈ લીધું ભાઈ ભાઈ ધ્રાંગધ્રાથી શું સંજય કીધું તો કરું ઓકે ચલો હવે આપણે આગળ વાત કરીએ ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો આમાં તો બધું મોડેલ કરાવવાનું છે કઈ ડેટા છે ત્યાં આપણે ચાલો જો રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો પહેલા જ વાત કરી હતી રાષ્ટ્રીય ઉદ્યાનોની તો રાષ્ટ્રીય ઉદ્યાનો જે છે એની સંખ્યા ગુજરાતમાં કેટલી છે તો કે રાષ્ટ્રીય ઉદ્યાનો ગુજરાતમાં 4 છે ગુજરાતના 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે પહેલું છે ગીર નેશનલ પાર્ક બીજું છે વાંસદા સોરી કાળિયાર અથવા તો કૃષ્ણ મૃગ
કૃષ્ણમૃગ અથવા તો વેડાવદર કાળિયાર કૃષ્ણમૃગ વેડાવદર અથવા તો બ્લેક બક નેશનલ પાર્ક ત્યાર પછી ત્રીજા નંબરે છે વાંસદા નેશનલ પાર્ક અને ચોથા નંબરે છે મરીન નેશનલ પાર્ક તો ચાર નેશનલ પાર્ક છે ગુજરાતની અંદર એટલે વાત કરું ગીર નેશનલ પાર્ક તો ગીર નેશનલ પાર્ક ગીર સોમનાથ જિલ્લામાં છે ગીર નેશનલ પાર્ક ક્યારે તો ભાઈ 1975 માં સ્થાપના થઈ ગીર નેશનલ પાર્ક ત્યાર પછી આવે છે બીજો કાળિયાર અથવા બ્લેક બક નેશનલ પાર્ક ગીર સોરી ભાવનગર જિલ્લામાં આવશે 1976 માં સ્થાપના થઈ હતી ત્યાર પછી વાંસદા નવસારીમાં આવશે 1979 માં સ્થાપના થઈ હતી અને મરીન નેશનલ પાર્ક 1982 માં સ્થાપના થઈ હતી ઓકે તો આ રીતે ચાર નેશનલ પાર્ક છે અલગ અલગ ચાર જિલ્લામાં સિમ્પલ આનો જિલ્લો પણ પૂછી લે હમણાં જ પ્રશ્ન પૂછાય વાંસદા નેશનલ પાર્ક કયા જિલ્લામાં છે ગીર સોમનાથ સોરી વાંસદા નેશનલ પાર્ક નવસારી જિલ્લામાં છે મરીન નેશનલ પાર્ક દેવભૂમિ દ્વારકા અને જામનગરના દરિયા કિનારે મરીન નેશનલ પાર્ક છે કાળિયાર કૃષ્ણમૃગ વેડાવદર બ્લેક બક ભાવનગર જિલ્લામાં આવશે અને ગીર નેશનલ પાર્ક ક્યાં આવશે તો કે ગીર સોમનાથ જિલ્લામાં આવશે સિમ્પલ છે એનું સ્થાપનાનું વર્ષ યાદ રાખી લેવાનું નથી ગીર નેશનલ પાર્ક સિંહ માટે કાળિયાર કાળિયાર માટે વાંસદા વાંસદા શેના માટે દીપડા અને સિંહ માટે દીપડા અને વાઘ માટે એટલે મરીન નેશનલ પાર્ક જે છે એ આમ જોવા જઈએ તો નેશનલ પાર્ક ખરેખર પર્ટિક્યુલર એક કોઈ પ્રાણી સૃષ્ટિ માટે હોતા જ નથી નેશનલ પાર્કનો ઉદ્દેશ્ય એવો છે કે કોઈ એક પર્ટિક્યુલર પ્રાણી કે પક્ષી માટે નહીં સંપૂર્ણપણે બાયોડાયવર્સિટી જે છે જે વિવિધતા જે છે એન્વાયરમેન્ટ છે આપણું એને બચાવવા માટે નેશનલ પાર્કની સ્થાપના થાય એટલે અભયારણ્ય જે છે ને એ પર્ટિક્યુલર કોઈ એક માટેની સ્થાપના થાય અભયારણ્ય જે છે ને કોઈ પર્ટિક્યુલર એક પ્રાણી કે પક્ષી માટેની સ્થાપના થતી હોય છે અભયારણ્ય નેશનલ પાર્કમાં એવું બધું હોતું જ નથી ઓકે ચાલો તો નેશનલ પાર્ક ચાર ચારની વાત કરી લીધી આપણે હવે મારે તમને વાત કરી છે અભયારણ્યો તો ગુજરાતમાં 23 જિલ્લા અભયારણ્યો છે ગુજરાતમાં કેટલા તો ભાઈ 23 જેટલા અભયારણ્યો છે પહેલી જ વાત કરું તમને કે ભાઈ ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કચ્છ અભયારણ્ય ઓકે આશરે 7000 ચોરસ કિલોમીટર 7500 ચોરસ કિલોમીટરની આસપાસ જેનો વિસ્તાર છે એવું કચ્છ અભયારણ્ય બરાબર કચ્છના બોટાદ રણમાં આવેલું છે અને આ જે અભયારણ્ય જે છે કચ્છ અભયારણ્ય એ અભયારણ્ય ની અંદર તમને સુરખાબ નગરી જોવા મળશે સુરખાબ નગરી એટલે માટે એને સુરખાબ અભયારણ્ય પણ કહેવાય છે નારાયણ સરોવર અભયારણ્ય લખપત પાસે આવે છે તો નારાયણ સરોવર અભયારણ્ય લખપત પાસે આવશે ચિંકારા માટે ખાસ જાણીતું છે શેના માટે જાણીતું છે તો કે ભાઈ ચિંકારા માટે જાણીતું છે ઓકે આ બે અભયારણ્યો હતા પછી આવે છે ઘોરાડ પક્ષી અભયારણ્ય ઓકે ઘોરાડ પક્ષી અભયારણ્ય જે છે ને એ પણ કચ્છમાં છે અબડાસા તાલુકો કયો તાલુકો તો ભાઈ અબડાસા તાલુકામાં આવશે ઘોરાડ પક્ષી અભયારણ્ય અત્યારે ઘોરાડની વસ્તી ખાલી કેટલી લગભગ 4 જેટલી છે ગુજરાત ઘોરાડની વસ્તી ગુજરાતમાં લગભગ 4 જેટલી છે ચારે ચાર માદા છે નર કોઈ નથી એટલે કે હવે સમજો ને પતી ગયું ગુજરાતમાંથી એમ કેવું હોય તો કહેવાય તો ચારે ચાર માદા છે નર કોઈ નથી નરને આયાત કરવાની વાત ચાલી રહી છે કદાચ આઈ થિંક મેં લગભગ 15-20 દિવસ પહેલા એના વિશે થોડું વાંચ્યું હતું તો થોડા દિવસમાં કદાચ નરને લાવવાની વાત છે કારણ કે એ તો પક્ષી બહુ મોટું છે ઘોરાડ જે છે ને એને ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ કહેવાય છે ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બહુ 15-18 કિલોગ્રામ નું પક્ષી હોય છે બહુ મોટું પક્ષી હોય છે એટલા માટે ઓછું ઉડી શકે ઓછું ઉડી શકે એટલે શિકાર વધારે બને ઓકે એટલા માટે ઘોરાડ ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ઘોરાડ પક્ષી અભયારણ્ય જે છે એમાં જોવા મળે છે રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે ભારતમાં ધીમે ધીમે એની વસ્તી ખૂબ જ ઘટી રહી છે એક ચિંતાનો વિષય છે આપણા માટે ત્યાર પછી વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે અહીંયા આવેલું છે કચ્છના નાના રણની અંદર આવેલું છે ઘોડખર અભયારણ્ય ઘોડખર એટલે કે ઘોડ એટલે ઘોડો અને ખર એટલે ગધેડો ઘોડા અને ગધેડા બંનેના લક્ષણો ધરાવતું આ ઘોડખર કચ્છના નાના રણમાં જોવા મળે છે સુરેન્દ્રનગર જિલ્લાનો ધ્રાંગધ્રા તાલુકો કચ્છનું નાનું રણ પણ સુરેન્દ્રનગર જિલ્લાનો ધ્રાંગધ્રા તાલુકામાં આપણને જોવા મળશે આ ઘોડખર અભયારણ્ય ઓકે એનો પણ વિસ્તાર 4900 ચોરસ કિલોમીટર ની આસપાસ છે કે જે ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ બીજું સૌથી મોટું અભયારણ્ય છે ત્યાર પછી વાત કરીએ તો
આની સ્થાપના જો સ્થાપના નું વર્ષ યાદ રાખજો ગોરખા અભયારણ્ય નું પરિસર પૂછી શકે છે 1973 1973 ની આસપાસ 1973 આવશે ઓકે 1973 ની અંદર એની સ્થાપના થયેલી ઓકે ગોરખા અભયારણ્ય ત્યાર પછી સુરેન્દ્રનગર જિલ્લા અને અમદાવાદની સીમા ઉપર સુરેન્દ્રનગર જિલ્લાનો લખતર તાલુકો અને અમદાવાદ જિલ્લાનો સાણંદ તાલુકો લખતર અને સાણંદ લખતર અને સાણંદ ત્યાં આવેલી છે જે અભયારણ્ય એ છે નળ સરોવર અભયારણ્ય કયું અભયારણ્ય નળ સરોવર પક્ષી અભયારણ્ય હવે નળ સરોવર પક્ષી અભયારણ્ય છે ને એની વાત કરીને તમને કરું તો નળ સરોવર પક્ષી અભયારણ્ય છે ત્યાં 120 ચોરસ કિલોમીટરની આસપાસ વિસ્તાર છે સૌથી મોટો ટાપુ છે એનું નામ છે પાનવડ ટાપુ સૌથી મોટો ટાપુ કયો છે તો કે પાનવડ ટાપુ નળ સરોવરમાં આવેલો છે આ જે નળ સરોવર છે ત્યાં તમને નળ સરોવરની અંદર કેવું કે પુષ્કળ પ્રમાણમાં પક્ષીઓ જોવા મળે ખાસ શિયાળા દરમિયાન એટલે આપણે નળ સરોવરને પક્ષીઓના અભ્યાસોની આંગણવાડી પણ કહેવાય શું કહેવાય પક્ષીઓના અભ્યાસોની આંગણવાડી પણ કહેવાય છે કોને તો કે નળ સરોવરને ઓકે તો એ ખાસ નળ સરોવર યાદ રાખજો એ નળ સરોવર જે છે એકદમ ચીચરો વિસ્તાર છે બહુ ઊંડાઈ વાળો વિસ્તાર છે નહીં અને નળ સરોવરનું પાણી છે ને ચોમાસા પછી શિયાળા દરમિયાન ખારું પડી જાય કારણ કે એની સપાટી કેવી છે ક્ષાર વાળી છે એટલે માટે પાણી ચોમાસા પછી ખારું પડી જાય છે નળ સરોવરને મળતી નદી કઈ છે તો કે વડવાનો ભોગાવો ઓકે તો એની અભયારણ્ય આપણે વાત કરીએ ત્યાર પછી આપણે વાત કરીએ તો રામપરા પક્ષી અભયારણ્ય મોરબી જિલ્લામાં આવેલું છે વાંકાનેર તાલુકો રામપરા પક્ષી અભયારણ્ય મોરબી જિલ્લો વાંકાનેર તાલુકો ત્યાર પછી રાજકોટ જિલ્લાની અંદર આવેલું છે હિંગોળગઢ પક્ષી અભયારણ્ય હિંગોળગઢ પક્ષી અભયારણ્ય જો નળ સરોવરનું સ્થાપના વર્ષ યાદ રાખજો 1969 નળ સરોવરનું સ્થાપના વર્ષ યાદ રાખજો 1969 ઓકે ત્યાર પછી રાજકોટ જિલ્લાની અંદર આવશે હિંગોળગઢ પક્ષી અભયારણ્ય ત્યાર પછી આ હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર પણ આવેલું છે હિંગોળગઢ ખાતે પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર પણ આવેલું છે ને આ અભયારણ્ય ખાસ તો તમને બાજ માટે વિકસાવવામાં આવ્યું છે શેના માટે બાજ ઓકે ચલો ત્યાર પછી વાત કરીએ તો પોરબંદર પોરબંદરમાં બરડા ડુંગર અભયારણ્ય આવેલું છે કયું આવેલું છે બરડા ડુંગર અભયારણ્ય જૂનાગઢ ની વાત કરીએ તો જૂનાગઢમાં ગીર અભયારણ્ય આવેલું છે ગિરનાર વન્યજીવ અભયારણ્ય ગિરનાર વન્યજીવ અભયારણ્ય અને ગીર અભયારણ્ય બંને તમને જૂનાગઢ જોવા જિલ્લામાં જોવા મળશે ગીર અભયારણ્ય જે છે એની વાત કરું તમને તો ગીર અભયારણ્યની સ્થાપના થઈ હતી 1965 ની અંદર 1965 માં ગીર અભયારણ્ય અને ગીર અભયારણ્ય જે છે ગુજરાતનું સૌ પ્રથમ અભયારણ્ય છે ગીર અભયારણ્ય 1965 નળ સરોવર અભયારણ્ય 1969 આ બીજું અભયારણ્ય છે અને ત્યાર પછી વાત કરું તો ગોરખર અભયારણ્ય 1973 ગોરખર અભયારણ્ય ઓકે આ ત્રણની સ્થાપના વર્ષ ખાસ યાદ રાખજો પરીક્ષામાં પૂછશે ચાલો ત્યાર પછી વાત કરીએ તો અમરેલી તો અમરેલી ની અંદર મિતિયાલા અભયારણ્ય અને પણિયા મિતિયાલા અને પણિયા અભયારણ્ય જે છે અમરેલી જિલ્લામાં આવેલા છે ખીજડીયા અભયારણ્ય ખીજડીયા પક્ષી અભયારણ્ય કે જેને તાજેતરમાં રામસર સાઈડમાં સ્થાન મળેલું એ જામનગર જિલ્લામાં આવેલું છે બરાબર અને ત્યાર પછી વાત કરીએ તો મહાગંગા પક્ષી અભયારણ્ય મહાગંગા મહાગંગા પક્ષી અભયારણ્ય જે છે એ મહાગંગા પક્ષી અભયારણ્ય છે એ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે મહાગંગા પક્ષી અભયારણ્ય ત્યાર પછી વાત કરું તો મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે કડી ખાતે થોડ પક્ષી અભયારણ્ય એને પણ તાજેતરમાં રામસર સાઈડમાં સ્થાન મળેલું છે થોડ પક્ષી અભયારણ્ય તાજેતરમાં રામસર સાઈડમાં સ્થાન મળેલું છે કડી જિલ્લાની અંદર આવેલું છે મહેસાણા સોરી કડી તાલુકો મહેસાણા જિલ્લો થોડ પક્ષી અભયારણ્ય ત્યાર પછી વાત કરું તો બનાસકાંઠા બનાસકાંઠાની અંદર બાલારામ પક્ષી અભયારણ્ય અને જેસોર સોરી બાલારામ રીંછ અભયારણ્ય અને જેસોર રીંછ અભયારણ્ય બાલારામ રીંછ અભયારણ્ય અને જેસોર રીંછ અભયારણ્ય બંને કયા જિલ્લામાં આવેલા તો કે ભાઈ બનાસકાંઠા જિલ્લામાં બંને શેના માટેના છે રીંછ માટેના અભયારણ્યો છે ઓકે ચાલો ત્યાર પછી વાત કરીએ તો પંચમહાલ સોરી આ પંચમહાલ છે પંચમહાલ ની અંદર આવેલું છે જાંબુઘોડા અભયારણ્ય પંચમહાલ જિલ્લામાં આવેલું છે જાંબુઘોડા એ પણ રીંછ માટેનું અભયારણ્ય છે ત્યાર પછી દાહોદ ની અંદર રતન મહાલ રીંછ અભયારણ્ય ધાનેરા બરાબર રતન મહાલ રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવશે તો રતન મહાલ રીંછ અભયારણ્ય છે એ દાહોદ જિલ્લાની અંદર આવશે રતન મહાલ રીંછ અભયારણ્ય દાહોદ જિલ્લો ઓકે ચાલો ત્યાર પછી વાત કરીએ તો નર્મદા જિલ્લાની અંદર આવેલું છે સુરપાણેશ્વર અથવા તો ડુમખલ અભયારણ્ય એ પણ છે એ પણ રીંછ માટેનું છે
જો રીચ માટેના 5 અગિયાર નહીં બે બનાસકાંઠા જિલ્લાની અંદર એક પંચમહાલની અંદર એક દાહોદની અંદર અને એક નર્મદાની અંદર ટોટલ 5 છે રીચ માટેના અભયારણ્યો અને છેલ્લે ડાંગ જિલ્લાની અંદર આવ્યું છે પૂર્ણ અથવા તો બરડીપાડા અભયારણ્ય પૂર્ણ અથવા તો બરડીપાડા અભયારણ્ય હરણ અને વાંદરા માટેનું છે એ પણ ડાંગ જિલ્લામાં આવેલું છે ઓકે તો આ હતા ગુજરાતના અભયારણ્યો અગત્યના મેં તમને અભયારણ્યમાં જેટલી જેટલી ડિટેલ કીધી એટલી યાદ રાખજો એટલું જ પરીક્ષા પૂછશે બહુ ડિટેલમાં નહીં પૂછે ચિંતા ન કરતા ઓકે ચાલો ક્લિયર છે બધાને હવે ઓકે આથબ કાચબા ઉછેર કેન્દ્ર ભાવનગરમાં છે અને મગર ઉછેર કેન્દ્ર સાસણ ગીરમાં છે હવે એક એક્સ્ટ્રા યાદ રાખી લેજો આથબ કાચબા ઉછેર કેન્દ્ર ભાવનગરમાં છે સાસણ ગીરની અંદર આવેલું છે મગર ઉછેર કેન્દ્ર સાસણ ગીરમાં આવેલું છે મગર ઉછેર કેન્દ્ર ઓકે અને બીજું ખાસ યાદ રાખજો કે પોરબંદરની અંદર આવેલું છે કામધેનુ અભયારણ્ય કામધેનુ પોરબંદરની અંદર ધરમપુર ગામ છે ધરમપુર ગામની અંદર આવેલું છે કામધેનુ ગાય માટેનું અભયારણ્ય શેના માટેનું ગાય માટેનું કામધેનુ અભયારણ્ય પોરબંદર જિલ્લો આવશે ઓકે આની અંદર પહેલે જાહેરાત કરેલી ચાલો ત્યાર પછી હવે આપણે વાત કરવી છે ગુજરાતની ભૂગોળના ટોપિક કવર થઈ ગયા કવર કમ્પ્લીટ બરાબર ગુજરાતની ભૂગોળમાંથી વિશેષ આપણે હવે કાંઈ કરવાની જરૂર નથી ઓકે હવે આપણે ભારતની ભૂગોળ શરૂ કરશું હવે આપણે ભારતની ભૂગોળ શરૂ કરશું ઓકે ચાલો હું તમારી પાસેથી પહેલા એક ઇન્ફોર્મેશન દેવા માંગીશ કે ભારતની ભૂગોળ શરૂ કરવું છે કે ભાઈ ગુજરાતમાં ખનિજોના ઉદ્યોગો જોવા છે ચાલો ફટાફટ કોમેન્ટ કરો ભારતની ભૂગોળ શરૂ કરવું છે કે ભાઈ ગુજરાતમાં ખનિજોના ઉદ્યોગો જોવા છે તમારી ઈચ્છા ફટાફટ ચાલો ઘણા બધાની કોમેન્ટ છે ખનિજ ઉદ્યોગોની તો ખનિજ ઉદ્યોગો ચાલુ કરી દઈએ આપણે બરાબર તમારી જે ઈચ્છા હોય આપણે ભણાવવાનું છે આજે ખનિજોને ઉદ્યોગો ફટાફટ પૂરા કરી દઈએ ગુજરાતનું એટલે ગુજરાતનું કમ્પ્લીટ થાય પછી આપણે આગળ જઈશું ઓકે ખનિજો અને ઉદ્યોગો તો જો જમીનમાંથી કુદરતી સ્વરૂપે મળી આવતા જે પદાર્થો છે ને આપણે શું કહીએ ખનિજો કહીએ છીએ પૃથ્વી સપાટીની ઉપર જે નક્કર આવરણ છે ને આપણે શું કહીએ છીએ ખડકો કહીએ છીએ નિર્માણને આધારે ખડકોના ત્રણ પ્રકાર પડે આગ્નેય ખડક પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક આગ્નેય ખડક પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક આગ્નેય ખડકની વાત કરીએ તો આગ્નેય ખડકમાં શું હોય તો કે આ ખડકોનું નિર્માણ પૃથ્વીના પેટાળના લાલચોળ મેગ્માના થર્વને કારણે થયેલું છે આ ખડકો સૌથી જૂના ખડકો કયા તો કે ભાઈ આગ્નેય ખડકો આગ્નેય ખડકો પૃથ્વીના લાલચોળ પેટાળનો જે મેગમા લાવા જે છે ને મેગ અંદર મેગમા બહાર નીકળે એટલે લાવા એ લાવાના ઠરવાને કારણે આગ્નેય ખડકો રચાયા છે એમાં તમને જીવાશેષો જોવા મળશે નહીં આ ખડકોની ઉત્પત્તિ સૌપ્રથમ થઈ હોવાથી તેને પ્રાથમિક ખડકો પણ કહેવાય છે આગ્નેય ખડકોને બે ભાગમાં વિભાજિત કરાય આંતરિક અને બાહ્ય જો આ રીતના હોય આગ્નેય ખડકો આવા દેખાતા હોય ક્લાસમાં ભણાવ્યું હોય ને ત્યારે તો આ બધા જ ફોટોગ્રાફ સાથે કેમ કે એકદમ ક્લિયર કરાવ્યું હોય આંતરિક આગ્નેય ખડક અને બાહ્ય આંતરિકમાં શું હોય તો જો પૃથ્વીના પેટાળમાં જ વધુ ઊંડાઈ મેગમા ઠરી જાય તો તેને કારણે રચાતા ખડકોને આંતરિક આગ્નેય ખડકો કહેવાય અને જો બહાર આવી અને મેગમા લાવા સ્વરૂપે બહાર આવી ઠરી જાય તો એને જ્વાળામુખી સ્વરૂપે બહાર આવી અને પાણીના કે હવાના સંપર્કના સાથે આવીને જો ઠરે તો એને આપણે કહીએ છીએ બાહ્ય આગ્નેય ખડકો ઓકે તો એ આગ્નેય ખડકો હતા પછી પ્રસ્તર ખડકો તો પ્રસ્તર ખડકો તમે જોઈ શકો છો કે પ્રસ્તરમાં શું હોય તો સ્તર હોય સ્તર એટલે કે લેવલ હોય અલગ અલગ લેયર હોય ઓકે તો એ લેયર વાળું હોય છે એને પ્રસ્તર ખડકો કહેવાય છે આ રીતના કંઈક તમને ખડકો જોવા મળશે પ્રસ્તર ખડકો તેને સેડિમેન્ટરી રોક પણ કહેવાય છે એમાં શું હોય તો જો
આગ્નેય ખડકો જે હતા ને એનું ઘસારણ થાય કે નિક્ષેપણ થાય, ઘસારણ થાય નિક્ષેપણ થાય, આગ્નેય ખડકો ઘસારણ થાય નિક્ષેપણ થાય ધોવાય અને એનું એક પછી એક સ્તર બીજી કોઈ જગ્યાએ રચાય તો એને આપણે કહીએ છીએ પ્રસ્તર ખડકો. આગ્નેય ખડકોનું જળમાં નિક્ષેપ અને એ સ્તર ઉપર બીજું સ્તર રચાય છે કે જે સમય જતા સ્વરચના ધરાવતા પ્રસ્તર ખડકોમાં નિર્માણ પામે છે. આ ખડકોને નિક્ષેપકૃત ખડકો પણ કહેવાય, તો પ્રસ્તર ખડકો અથવા તો નિક્ષેપકૃત ખડકો. ખડક પદાર્થ પ્રસ્તર ખડકોના પણ અલગ અલગ ત્રણ પ્રકાર પડે. જોજો, ખડક પદાર્થ નિર્મિત તો રેત માટી અને કોગલામરણ, ખડક પદાર્થ દ્વારા નિર્માણ પામતા હોય એવા રેત માટી અને કોગલામરણ. સેન્દ્રિય પદાર્થ દ્વારા જે પ્રસ્તર ખડક નિર્માણ પામે કે જેમાં જીવાવશેષો અને વનસ્પતિના અવશેષો હોય, કોલસો હોય, આ બધા પણ સેન્દ્રિય પદાર્થ નિર્મિત છે. અને રાસાયણિક પદાર્થ નિર્મિત એમાં ચીરોડી અને મીઠું એ રાસાયણિક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો છે. ઓકે, ચાલો ત્યાર પછી વાત કરીએ તો કે ભાઈ રૂપાંતરિત ખડકો. તો રૂપાંતરિત નામ ઉપરથી ખબર દેશે કે ભાઈ આખું રૂપ જ બદલી નાખે, સ્વરૂપ બદલાઈ જાય, ચેન્જ થઈ જાય. તો પ્રસ્તર અને આગ્નેય ખડકોનું મૂળ બંધારણ જ બદલાઈ જાય, એનું સ્ટ્રક્ચર બોડી જે છે બધું બદલાઈ જાય અને નવરચિત રૂપાંતરિત ખડકો જે નિર્માણ પામે છે. આરસપાન અને ક્વાર્ટઝાઇટ ઉદાહરણ ખાસ યાદ રાખજો કે આરસપાન અને ક્વાર્ટઝાઇટ કયા પ્રકારના ખડકોના ઉદાહરણ છે. તો આરસપાન અને ક્વાર્ટઝાઇટ જે છે એ પ્રસ્તર ખડકોના સોરી રૂપાંતરિત ખડકોના ઉદાહરણ છે. કયા ખડકોના? રૂપાંતરિત ખડકોના ઉદાહરણ છે. ચાલો ત્યાર પછી વાત કરીએ તો ખનિજો. તો ખનિજોના મુખ્ય બે પ્રકાર છે, એક તો ધાત્વિક ખનિજ છે અને બીજી અધાત્વિક ખનિજ છે. ધાત્વિક ખનિજોના પણ બે પ્રકાર છે, લોહયુક્ત ખનિજ અને બિન લોહયુક્ત ખનિજ. લોહયુક્ત જે છે એના બે ઘણા બધા પ્રકાર છે. કઈ કઈ? તો કે ભાઈ નિકલ છે, બરાબર, એલ્યુમિનિયમને આમાં લઈ લેજો, નિકલ છે, હેમેટાઇટ છે, મેગ્નેટાઇટ છે, આ બધી છે ને લોહયુક્ત ખનિજ છે. જ્યારે બિન લોહયુક્ત એલ્યુમિનિયમ મેગ્નેશિયમ એ બિન લોહયુક્ત ખનિજ છે. એવી રીતે અધાત્વિક ખનિજની વાત કરું તો અધાત્વિક ખનિજમાં ઇંધણ આવશે અને અધાત્વિક ખનિજમાં અન્ય આવશે. ઇંધણમાં પણ બે, કોલસો ઇંધણમાં પણ બે નહીં, આ ઇંધણમાં કોલસો આવશે, કુદરતી વાયુ એ બધું ઇંધણમાં આવશે, બરાબર. જ્યારે ચૂના પથ્થર અને ચીરોડી આ બંને શેમાં આવશે? અન્યમાં આવશે. તો અધાત્વિક ખનિજો છે. જો ચૂના પથ્થર અને ચીરોડી અન્યમાં આવશે, જ્યારે કોલસો અને કુદરતી વાયુ એ ઇંધણમાં આવશે. ઓકે, તો ફરી વખત સમજો, ખનિજોના મુખ્ય બે પ્રકાર, ધાત્વિક ખનિજો, અધાત્વિક ખનિજ. તમને જે આવું આ ઉપર સમજ છે, નીચેનામાંથી કઈ ધાત્વિક ખનિજ છે, નીચેનામાંથી કઈ અધાત્વિક ખનિજ છે. ઓકે, ધ્યાન રાખજો. ધાત્વિક ખનિજ પૂછે કે નીચેનામાંથી કઈ ધાત્વિક ખનિજ છે, તો ધાત્વિક ખનિજના પણ બે પ્રકાર છે, લોહયુક્ત અને બિન લોહયુક્ત. લોહયુક્ત એટલે શું? કે જેમાં લોખંડની હાજરી હોય અને લોહયુક્ત, જેમાં લોખંડની હાજરી નથી અને બિન લોહયુક્ત. લોખંડની હાજરી વાળા કયા કયા? લોખંડની હાજરીમાં નિકલ છે, હિમેટાઇટ છે, મેગ્નેટાઇટ છે, એ લોહયુક્ત છે. અને બિન લોહયુક્ત જેમાં લોખંડની હાજરી નથી કયા કયા? તો બિન લોહયુક્તમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ આ બધા બિન લોહયુક્ત છે. એવી રીતે અધાત્વિક, અધાત્વિક એટલે કેવા? તો કે જે ધાત્વિક નથી તે, કે જેને ટીપીને પતરા ન બનાવી શકાય, ખેંચીને તાર ન બનાવી શકાય, વિદ્યુતના અવાહકો, એ બધા અધાત્વિક. અધાત્વિકમાં શું આવે? તો કે અધાત્વિકમાં ઇંધણ પણ તરીકે ઉપયોગ થતા હોય અથવા તો અન્ય તરીકે હોય. તો ઇંધણ તરીકે ઉપયોગ થતો હોય એવું અધાત્વિક ખનિજો કયા? તો કે કોલસો છે, પેટ્રોલિયમ છે, કુદરતી વાયુ છે, આ બધું શું કહેવાય? અધાત્વિક ખનિજો કહેવાય. અધાત્વિક ઇંધણ તરીકે ઉપયોગમાં લેવાતા ખનિજો કહેવાય. અન્યમાં ચૂના પથ્થર છે, ચીરોડી છે, જીપ્સમ છે, ડોલોમાઇટ છે, આરસપાન છે, આ બધું અધાત્વિક ખનિજો કહેવાય, બરાબર. એ અન્યમાં આવશે. એટલે થઈ ગયું. ચાલો ગુજરાતી ખનિજોને ઉત્પાદનના આધારે આ રીતે ઘણી બધી એવી ખનિજો છે કે જેમાં ભારતભરમાં ગુજરાતનું સ્થાન પ્રથમ છે. નીચેમાંથી કઈ ખનિજોના ઉત્પાદનમાં ગુજરાત ભારતભરમાં પ્રથમ છે? તો ચૂના પથ્થર, ચિનાઈ માટી, અકીક, બેન્ટોનાઇટ, મીઠું, ચોક, ફાયરક્લે, લિગ્નાઇટ અને ફ્લોરસ્પાર. નવ જેવી ખનિજો છે કે જેના ઉત્પાદનમાં ગુજરાત છે અને ભારતભરમાં પ્રથમ સ્થાને આવશે. ગુજરાતમાં નોંધાયેલી ખાણોની સંખ્યા કેટલી છે? તો કે 430 ની આસપાસ ગુજરાતમાં નોંધાયેલી ખાણોની સંખ્યા છે. નોંધાયેલી ખાણોની સંખ્યા કેટલી છે? તો કે 430 ની આસપાસ છે. અને ગુજરાતમાં ખાણોની સંખ્યાની દ્રષ્ટિએ ભારતમાં બીજા ક્રમ ધરાવે છે અને પ્રથમ ક્રમ કોણ આવે છે? તો કે આંધ્રપ્રદેશ. પ્રશ્ન અગત્યનો છે, યાદ રાખજો કે ભારતમાં સૌથી વધારે નોંધાયેલી ખાણોની સંખ્યા કઈ જગ્યાએ? આંધ્રપ્રદેશમાં. ગુજરાતનો સ્થાન કેટલામાં છે? તો કે ગુજરાતનો સ્થાન, ગુજરાતમાં નોંધાયેલી ખાણોની સંખ્યા 430 છે અને ગુજરાતની ખાણોની સંખ્યા દ્રષ્ટિએ ભારતમાં બીજો ક્રમ છે. પ્રથમ ક્રમ કોણ છે? આંધ્રપ્રદેશ. ક્લિયર થઈ ગયું. ચાલો પહેલી વાત કરીએ ફ્લોરસ્પાર. તો ફ્લોરસ્પાર વિશે મેં તમને છોટા ઉદેપુરની અંદર અંબાજોગર અને કડી પાણી ભણાવ્યું હતું ત્યારે સમજાવી દીધું હતું કે ભાઈ ગુજરાતમાં ઔદ્યોગિક દ્રષ્ટિએ સૌથી અગત્યની ખનિજ છે આ. લેટિન ભાષાના શબ્દો ફ્લોરા અને ઓગાડના એની પરથી શબ્દનું નામ, ખનિજનું નામ થયું છે ફ્લોરસ્પાર. ઓકે, વિશ્વમાં સૌપ્રથમ આ ખનિજ માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવી હતી. ગુજરાતમાં છોટા ઉદેપુર જિલ્લાના આંબાડુંગર, ઢોગરગામ અને નવતી ટેકરીમાંથી આ ખનિજ મળી આવે છે. વિદ્યાચલ પર્વતમાળાના ભાગરૂપે 400-600 મીટરની ઊંચાઈ ઉપર 4-5 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં વિશ્વનો સૌથી મોટો જથ્થો અહીં સચવાયેલો છે. તો તમારે ક્રોસવાળો ખાલી શું યાદ રાખવાનું? છોટા ઉદેપુરના આંબાડુંગર, નૈતી ટેકરીઓ, આંબાડુંગર, નૈતી ટેકરીઓ, છોટા ઉદેપુર જિલ્લો, કડીપાણી ખાતેનું શુદ્ધિકરણનું કારખાનું આવેલું છે. સુરતની નવીન ફ્લોરિન કંપની એનો યુઝ કરે છે.
કઈ પર્વતમાળાના ભાગ રૂપે તો કે વિંધ્યાચલ પર્વતમાળાના ભાગ રૂપે ઓકે ચલો ત્યાર પછી વાત કરીએ તો ભરૂચ જિલ્લાના હિંગોરિયા નજીકથી પણ ફ્લોર્સમાં મળી આવે છે છોટા ઉદેપુરના કડીપણી ખાતે ફ્લોર્સમાં સુધીકાનું કારખાનું છે સુરત જિલ્લાના ઉધના નજીક આવેલી નવીન ફ્લોરિન કંપની મેં તમને કીધું એ જ છે આવે છે એનો ઉપયોગ કરે છે ફ્લોર્સમાંનો ઉપયોગ ધાતુઓને ઝડપથી ઓગાળવા માટે થાય છે આ ઉપરાંત ફ્લોર્સમાં જે છે એ કૃત્રિમ ટ્રાયોલેટ બનાવવા માટે આઈસલેન્ડ કાચ બનાવવા માટે પોર્ટલેન્ડ સિમેન્ટની અંદર ગાળા તરીકે તથા ચિનાઈ માટીના ઉદ્યોગમાં પણ એનેમલ તરીકેનો ઉપયોગ થાય છે તો આ ફ્લોર્સમાં છે ચલો ત્યાર પછી વાત કરીએ તો કે ભાઈ અકીક તો અકીક એટલે સિમ્પલ કઈ છે એની રંગબેરંગી જે પથ્થરો તમને જોવા મળે છે ને એ અકીક છે રંગબેરંગી પથ્થરો જોવા મળે છે અકીક છે આ રીતના રંગબેરંગી પથ્થરો હોય છે ભારતમાં અકીકના ઉત્પાદનમાં ગુજરાતની ઇજારાશાહી છે એવું કેવું હોય તો કહેવાય કારણ કે ગુજરાત એકલું રાજ્ય છે એનું ઉત્પાદન કરે છે બીજે ક્યાંય ક્યાંય ઉત્પાદન થતું નથી ગુજરાતમાં પણ રાજપીપળાની ટેકરીઓ ઉપરાંત ભરૂચ જિલ્લાની બાવા ગોરની ખાણ આ ખાસ યાદ રાખજો ભરૂચ જિલ્લાની કઈ ખાણ બાવા ગોરની ખાણ જે છે એ અકીકના ઉત્પાદન માટે ખાસ જાણીતી છે આ બાવા ગોર કોના ગુરુ છે કોના ધર્મ સાથે સંકળાયેલા છે તો સિદ્ધિઓના ધર્મ સાથે સંકળાયેલા છે બાવા ગોર બાવા ગોરની ખાણ હકીકના ઉત્પાદન માટે ખાસ જાણીતી છે આ ઉપરાંત કચ્છ જિલ્લાના રાપર તાલુકાના આડેસર અને ભુજના ડેગલા ખાતેથી પણ આ તમને હકીક મળી આવે છે ભાવનગર જિલ્લાના બાડી અને છાયામાંથી પણ મળે છે ભાવનગરના બાડી અને છાયામાંથી પણ મળે છે હકીકને પોલીસ કરવાનો ઉદ્યોગ પર્ટિક્યુલર પૂછે તો ખાસ યાદ રાખજો ખંભાત પહેલા નંબરે અને બીજા નંબરે જામનગર તો ખંભાત અને જામનગર ખાતે પણ હકીક પોલીસિંગનો ઉદ્યોગ વિકસ્યો છે અને હકીકનો ઉપયોગ સુશોભન વસ્તુઓ બનાવવા માટે પણ થાય છે પેલા જે હારમાં બ્રેસલેટ ને માળાઓ ને એવું બધું બનાવતા સુશોભન વસ્તુ મોતી કહેવાય કે તોરણ એવું બધું ઘણું બનાવે અને ચિનાઈ માટીના ઉદ્યોગોમાં એનેબલ તરીકે પણ એ વપરાય છે તો આ હતું હકીક ચલો ત્યાર પછી આપણે વાત કરીએ તો ચૂના પથ્થર ઓકે 10 મિનિટ પાણીનો બ્રેક લઈએ આપણે 2 મિનિટ પછી આપણે ફરી પાછા ચાલુ રાખીએ 2 મિનિટમાં પાણી પી લઈએ ઓકે તમે પણ પાણી પી લો ઓકે ચાલો તો હવે આપણે ચૂના પથ્થરની વાત કરીએ ઓકે ચૂના પથ્થરની વાત કરીએ તો ચૂના પથ્થર ગુજરાતમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકો જો બરડા ડુંગરની આસપાસનો વિસ્તાર છે ને ત્યાંથી ચૂના પથ્થર પુષ્કળ પ્રમાણમાં મળે છે જૂનાગઢના માળિયા હાટીના ઉપરાંત ગીર સોમનાથ જિલ્લો ભાવનગર મોરબી કચ્છ દેવભૂમિ દ્વારકા આમ જોવા જઈએ ને તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જેટલા પણ જિલ્લા છે ને એ લગભગ બધા જિલ્લામાંથી આપણને ચૂના પથ્થર મળી આવે છે પોરબંદર પથ્થર અને મિલિયોલાઇટ લાઇમસ્ટોન આ બે અગત્યના પથ્થરો છે જો ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાના પથ્થરો છે પોરબંદર પથ્થર અને મિલિયોલાઇટ લાઇમસ્ટોન એ ઉચ્ચ ગુણવત્તાના ચૂના પથ્થર છે ચૂના પથ્થરનો ઉપયોગ સિમેન્ટ ઉદ્યોગમાં અને બાંધકામ ક્ષેત્રે ખાસ તો સિમેન્ટ ઉદ્યોગનો સૌથી અગત્યનો કાચો માલ એટલે ચૂના પથ્થર ઓકે તો ચૂના પથ્થરનો ઉપયોગ સિમેન્ટ ઉદ્યોગમાં અને બાંધકામ ક્ષેત્રે પણ થાય છે મને યાદ આવે છે કે ભાઈ વેરવાડ અને ચોરવાડ અને વેરાવળની જે ખારવડ બહેનો છે એ ચૂના પથ્થરને પીસતી વખતે ટીપણી નૃત્ય કરે છે ઓકે ચોરવાડ અને વેરાવળની ખારવડ બહેનો ચૂના પથ્થરને પીસતી વખતે ટીપણી નૃત્ય કરે છે ચૂના પથ્થર પીસે કેમ કારણ કે એનો ઉપયોગ થતો હતો કેવી કે બનાવવા માટે શું બનાવવા માટે બાંધકામ ક્ષેત્રે ઉપયોગ થતો હતો ચૂના પથ્થર ઓકે એટલા માટે
આ ઉપરાંત લોખંડ પોલાદ સોડા એ સાબુ કાગળ રંગ ખાંડ શુદ્ધિકરણ કાચ પોટેશિયમ સ્કેનાઇટ અને એના ઉત્પાદનમાં પણ ઉપયોગી છે તો કાસામાં યાદ રાખશો આપણે સોડા એસ બનાવવામાં પણ ઉપયોગી છે અને ખાંડ શુદ્ધિકરણમાં ખાંડના શુદ્ધિકરણમાં અને કાચની બનાવટમાં પણ ચૂના પથ્થરનો ઉપયોગ થાય છે ચૂના પથ્થર પછી અગત્યનું ખનિજ છે ચિનાઈ માટી તો ચિનાઈ માટીની તમે જોઈ શકો છો આવી આવી મોટી મોટી ખાણો હોય છે કે જેમાંથી ચિનાઈ માટી ખોદી કાઢવામાં આવતી હોય છે અહીંયા પડ્યું છે ને નાનું એવું હિટાચી છે એટલે હિટાચી હોય છે ને એટલું લાગે છે તો વિચાર કરો ખાણ કેવડી મોટી હશે તો આવી મોટી મોટી ખાણો હોય છે ચિનાઈ માટીના આ માટી આછા ભૂરા રંગની કે સફેદ રંગની હોય છે આછા ભૂરા રંગની કે સફેદ રંગની હોય છે કે તે ગ્રેનાઇટ કણકોમાં રહેલા ફેલ્સ્પાટના ખમણથી છૂટી પડે છેના ખમણથી ગ્રેનાઇટ કણકોની અંદર જે ફેલ્સ્પાટ હોય એમાંથી છૂટી પડતી હોય છે ચિનાઈ માટી ગુજરાતની અંદર ચિનાઈ માટીના બે અગત્યના કેન્દ્રો છે એક તો છે સાબરકાંઠાનું વારસોડી અને ગુજરાતની અંદર મોરબી મોરબી જિલ્લાની અંદર ખાસ તમને વાત કરું તો મોરબી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર થાનગઢ અને સાયલા ચોટીલાની આસપાસનો વિસ્તાર જે છે ને ત્યાંથી આ મળી આવે છે ગુજરાતના સાબરકાંઠાના આસોડિયા એકલાના ક્ષેત્રમાંથી ચિનાઈ માટી મળી આવે છે ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને સાયલા ખાતેથી પણ આ મળી આવે છે પંચમહાલના પિંગલી અને સુરતના બાવળિયા ખાતેથી પણ મળી આવે પંચમહાલના પિંગલી અને સુરતના બાવળિયા ખાતેથી પણ મળે છે આ માટીનો ઉપયોગ પોટરી અને સિરામિક ઉદ્યોગમાં સૌથી વધુ થાય પોટરી અને સિરામિક ઉદ્યોગમાં વધુથી વધુ થાય છે આ ઉપરાંત રબર કાપડ કાગળ ઉદ્યોગ અને પોલીસ પાવડર જંતુનાશક દવાઓ સૌંદર્ય પ્રસાધનો ક્રોકરી અને મેંગ્લોરી નળિયા તો આપણા માટે ખાસ અગત્યનું શું છે આ તો કે સિરામિક ઉદ્યોગમાં સૌથી વધારે ઉપયોગી છે ઉપરાંત ક્રોકરી અને મેંગ્લોરી નળિયા બનાવવામાં પણ સૌથી વધારે ઉપયોગી છે ચિનાઈ માટી ઓકે ચાલો એટલું યાદ રાખી લેજો પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો આપણને આવડવું જોઈએ થાનગઢ સાયલા આરસોડિયા એકલાર એમાં એકલારા છે ને એનો ચિનાઈ જે ઇંગ્લેન્ડ જેવી ચિનાઈ માટી મળે છે એકલારા ખાતેથી ઓકે ચલો પછી આવું છે કે મેંગેનીઝ આ છે મેંગેનીઝ આ ખનિજ પંચમહાલ જિલ્લાની શિવરાજપુરની ખાણ મેંગેનીઝમાં ખાલી આટલું યાદ રાખવાનું શિવરાજપુરની ખાણ મેંગેનીઝ પતી ગઈ વાત બીજું કઈ આગળ યાદ નથી રાખવાનું શિવરાજપુર પંચમહાલ જિલ્લો મેંગેનીઝ પંચમહાલ જિલ્લાના બાયોરિયાથી પાણી સુધીનો જે પટ્ટો છે એનો અનામત જતો રહેલો તેનો ઉપયોગ સૂકી બેટરીની બનાવટમાં થાય સૂકી બેટરી એટલે ડ્રાય સેલ જેને કહીએ ને આપણે ડ્રાય સેલ સૂકી બેટરી પેલા જે સેલ આવે ડ્રાય સેલ એ સૂકી બેટરી ડ્રાય સેલની બનાવટમાં થાય છે પછી ફાયર ક્લે એટલે કે અગ્નિજીત માટીમાં તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે સુરેન્દ્રનગર જિલ્લાના મોડી તાલુકામાં મળી આવે છે તેનો ઉપયોગ ક્યાં થાય તો કે ધાતુઓને પીગાડવા તથા ફાયર બ્રિક્સ બનાવવા માટે ઉપયોગી છે ધાતુઓને પીગાડવા તથા ફાયર બ્રિક્સ મીન્સ કે ધાતુઓને પીગાડવાની જે ભઠ્ઠી હોય છે ને એની દિવાલોની જે ફાયર બ્રિક્સ હોય છે ને એની બનાવટમાં અગ્નિજીત એટલે કે ફાયર ક્લેનો ઉપયોગ થાય અગ્નિ ફાયર ક્લે જે છે ને એકદમ અગ્નિ કેમ કે વધુ તાપમાન સહન કરી શકે છે ઇવન તમને હું કહું કે ભાઈ ચાલો બલ્બની ફિલામેન્ટ એ કઈ ધાતુની હોય તો કે ટંગસ્ટન બલ્બની ફિલામેન્ટ ટંગસ્ટન ધાતુની બનેલી હોય છે કેમ કે ટંગસ્ટન છે ને વધુ તાપમાન સહન કરી શકે લગભગ 3422 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન હોય છે સહન કરવાની ક્ષમતા કોની ટંગસ્ટન એટલે કે એનું ગલન બિંદુ એટલું છે ગલન બિંદુ એટલે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય એને ગલન બિંદુ કહેવાય પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય એને કહેવાય ઉત્કલન બિંદુ ઓકે બોઇલિંગ પોઈન્ટ મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે મેલ્ટિંગ પોઈન્ટ એટલે ઘનથી પ્રવાહી બોઇલિંગ પોઈન્ટ એટલે પ્રવાહીથી વાયુ ઓકે તો ટંગસ્ટન બલ્બની ફિલામેન્ટમાં વપરાય છે તો આ લોખંડ કરતા પણ વધારે એની તાપમાન સહન કરવાની ક્ષમતા વધારે હોય છે ચાલો ત્યાર પછી આગળ જઈએ ફાયર એટલે પછી કુંદી કરવાની માટી તો કુંદી કરવાની માટીમાં તમારે ખાસ એક વસ્તુ યાદ રાખવાની કુંદી કરવાની માટી એટલે ભાવનગર જિલ્લો યાદ રાખવાનું એની શોષક શક્તિ વધુ હોય છે શું યાદ હોય છે શોષક શક્તિ વધુ હોય છે યાદ રાખવાનું સૌંદર્ય વર્ધક પાવડરમાં ઉપયોગી થાય છે એ પણ યાદ રાખવાનું અને લેપની બનાવટમાં ઓકે અને ફૂગ અને જીવાણુનાશક તરીકે પણ ઉપયોગી છે ફૂગ અને જીવાણુનાશક તરીકે પણ એ ઉપયોગી છે ચાલો ત્યાર પછી જો વાત કરીએ આપણે તો આ છે ચિરોડી આ ચિરોડીના અલગ અલગ સંસ્થાની હોય છે પૈકીનો એક છે આ ચિરોડી ચિરોડી એટલે કે પેલું જે પીઓપી હોય છે ને પ્લાસ્ટર ઓફ પેરિસ આપણે હાથ પગ તૂટે ભાંગે અને પેલું જે લગાવે તો એ ચિરોડી છે પ્લાસ્ટર ઓફ પેરિસ જેને કહીએ છીએ આપણે ઓકે સુશોભન વસ્તુઓ માટે મીન્સ કે દિવાલની કહેવાય કે છત બનાવટમાં માટે પણ પીઓપીનો ઉપયોગ થતો હોય છે હવે તો અલગ અલગ જાતની ડિઝાઇનો તો મુખ્યત્વે એવા પ્રદેશો કે જ્યાંથી સમુદ્ર દૂર થયો ચિરોડી મળે છે ક્યાંથી તો મુખ્યત્વે એવા પ્રદેશો કે જ્યાંથી સમુદ્ર દૂર થયો છે ત્યાંથી ચિરોડી મળી આવે છે આપણને દેવભૂમિ દ્વારકામાં કલ્યાણપુર તાલુકામાં આવેલા સત્તાપરની ખાણ આ ખાસ યાદ રાખજો દેવભૂમિ દ્વારકાની કઈ ખાણ સત્તાપરની ખાણ ચિરોડીના ઉત્પાદન માટે મહત્વનું કેન્દ્ર છે ઉપરાંત કચ્છ અને જામનગર જિલ્લામાંથી પણ ચિરોડી મળી આવે છે તેનો ઉપયોગ સિમેન્ટ અને રાસાયણિક ખાતરો બનાવવામાં તો ખાસ યાદ રાખજો સિમેન્ટ અને રાસાયણિક ખાતરો બનાવવાની અંદર વધુ થાય છે ઉપરાંત
પ્લાસ્ટર ઓફ પેરિસ એસ્બેસ્ટોસ ખાંડ કાચ સલ્ફ્યુરિક એસિડ અને જંતુનાશક દવાઓ આ બધાનો ઉપયોગ છે જંતુનાશક દવાઓ અને જમીનની ક્ષારીયતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચિરોડીનો ઉપયોગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ જમીનની ક્ષારીયતા ઘટાડવા એટલે કે સમજો કે જમીન જે છે એની અંદર માની લો કે ક્ષારનું પ્રમાણ વધી ગયું છે તો એક ક્ષારના પ્રમાણને ઘટાડવા માટે શેનો ઉપયોગ થાય તો કે ભાઈ ચિરોડીનો ઉપયોગ થાય જમીનની અંદર ક્ષારનું પ્રમાણ ઘટાડવા માટે શેનો ઉપયોગ થાય ચિરોડીનો ઉપયોગ થાય છે ચિરોડીનો છટકાવ કરવામાં આવે જમીન ઉપર જેથી જમીનની ક્ષારીયતા ઘટી જશે ઓકે તે કાચ ઉદ્યોગની અંદર ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે પણ ઉપયોગી છે આપણે યાદ રાખજો કાચ ઉદ્યોગની અંદર ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે ચિરોડી વપરાય છે ઓકે ચાલો ત્યાર પછી વાત કરીએ તો ડોલોમાઇટ ડોલોમાઇટ પણ એક પ્રકારનો આરસ પાન જ છે ગ્રીન માર્બલ જેને કહીએ છીએ આપણે આ ડોલોમાઇટ છે તો ગ્રીન માર્બલ લીલા રંગનો આરસ ગ્રીન માર્બલ એકદમ ચમક આપતો હોય છે જો ફોટો જોઈને તમને લાગી જાય કે વાહ ડોલોમાઇટ તેમાં મેગ્નેશિયમ કાર્બોનેટ આ તત્વનું નામ યાદ રાખજો ડોલોમાઇટમાં કયું તત્વ હોય છે તો કે મેગ્નેશિયમ કાર્બોનેટ ડોલોમાઇટની અંદર મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે MgCO3 મેગ્નેશિયમ કાર્બોનેટ એટલે MgCO3 ઓકે ફરીવાર લખી દઉં MgCO3 મેગ્નેશિયમ કાર્બોનેટ CaCO3 હોય તો કેલ્શિયમ કાર્બોનેટ MgCO3 હોય તો કેલ્શિયમ મેગ્નેશિયમ કાર્બોનેટ ઓકે ગુજરાતમાં મેં ડોલોમાઇટ ક્યાંથી મળે છે હમણાં છુછાપુરા ભણાવ્યું ત્યારે કીધું હતું નદીઓમાં ડોલોમાઇટ છુછાપુરા ગ્રીન માર્બલ મળી આવે છે છુછાપુરા ખાતે છોટાઉદેપુરના છુછાપુરા કઈ નદી કિનારે ઓરસંગ નદી કિનારે ઓરસંગ નદી કિનારે વસેલું છે છુછાપુરા ઓકે આ ઉપરાંત અમરેલી જિલ્લાના જાફરાબાદ ભરૂચના જલુગામ બનાસકાંઠાના દાંતા અને નર્મદાના નાંદોદ ખાતેથી પણ મળી આવે છે છોટાઉદેપુરમાં છુછાપુરા અને સંખેડા નજીકથી મળતો ડોલોમાઇટ લીલા રંગનો છે એની ખાસિયત શું છે છોટાઉદેપુરના છુછાપુરા વાળો લીલા રંગનો આરસ છે અને લીલા રંગના આરસને પ્રાચીન સમયની અંદર મરકત મણી તરીકે ઓળખવામાં આવતો હતો કયા નામે તો મરકત મણી તરીકે ઓળખવામાં આવતો હતો કાચની ફેક્ટરીમાં અને પાણીના શુદ્ધિકરણમાં ટાઇલ્સ ઉદ્યોગમાં કાચની ફેક્ટરીમાં તેનો ઉપયોગ થાય અને પાણીના શુદ્ધિકરણમાં લખ્યું નથી પણ યાદ રાખજો પાણીના શુદ્ધિકરણમાં પણ ડોલોમાઇટનો ઉપયોગ થાય છે ઓકે ચલો ત્યાર પછી આપણે વાત કરીએ તો આગળ ગ્રેફાઇટ તો ગ્રેફાઇટ ક્યાંથી મળી જાય તો જો ગુજરાતમાં છોટાઉદેપુર અને દાહોદના દેવગઢ બારિયા કયું છે દેવગઢ બારિયા ખાતેથી આપણે મળી આવે છે ગ્રેફાઇટ ઉપરાંત પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અને વડોદરાના જંબુગામ તો દેવગઢ બારિયા જાંબુઘોડા અને જંબુગામ દેવગઢ બારિયા પંચમહાલનું જાંબુઘોડા અને વડોદરાનું જંબુગામ આ બધી જગ્યાએથી આપણને ગ્રેફાઇટ મળી આવે છે ગ્રેફાઇટ એ કાર્બનનું જ એક સ્વરૂપ છે ગ્રેફાઇટ કાર્બન સી કાર્બનનું જ એક સ્વરૂપ છે આ રીતનું પેન્સિલની જે અણી હોય છે પેન્સિલની અંદર જે હોય છે ને એ તેનો ઉપયોગ થર્મોકોલ બનાવવા માટે પેન્સિલની બનાવટની અંદર સૂકી બેટરી એટલે ડ્રાય સેલમાં આગળ શું હતું મેંગેનીઝ હતું Mn Mg એટલે મેગ્નેશિયમ હું પાછું Mn એટલે મેંગેનીઝ Mg એટલે મેગ્નેશિયમ તો સૂકી બેટરીની બનાવટમાં અને ડાયનેમો એટલે સિમ્પલ બીજું કાંઈ નથી યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતું એક ઉપકરણ છે ડાયનેમો ડાયનેમોની બનાવટમાં પણ તમને આ ગ્રેફાઇટનો ઉપયોગ થાય છે ઓકે ચાલો તાંબુ શિશુ અને જસત તો ત્રણે ત્રણ ધાત્વિક ખનિજો છે ત્રણે ત્રણ કેવી ખનિજો છે ધાત્વિક ખનિજો છે અને આ જે ધાત્વિક ખનિજો છે એ મોસ્ટ ઓફ ગુજરાતમાં બીજી ક્યાંય નહીં પણ લગભગ દાંતા તાલુકાની આસપાસના વિસ્તારમાંથી જ મળી આવે છે બીજી ક્યાંય લગભગ ગુજરાતમાં મળતી નથી તો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની આસપાસના વિસ્તારમાંથી તમને તાંબુ શિશુ અને જસતનું ઉત્પાદન થયેલું જોવા મળશે માનવીએ સૌપ્રથમ ઉપયોગમાં લીધી હોય એવી ધાતુ કહી હતી તો કે તાંબુ મનુષ્યએ સૌપ્રથમ વખત કઈ ધાતુની ઉપયોગમાં લીધી એવો પ્રશ્ન પૂછે તો કઈ ધાતુ તાંબાનો ઉપયોગમાં સૌપ્રથમ વખત લીધી તાંબામાં કલાઈ એટલે કે ટીન SN એનું સૂત્ર સંજ્ઞા છે SN ટીન કલાઈ ઉમેરવાથી શું બની જાય તો કે તાંબામાં કલાઈ ઉમેરવાથી કાંસુ બને અને જસત એટલે કે ઝિંક ઝિંકની સંજ્ઞા છે ZN તો જસત ઝિંક ઉમેરવાથી પિત્તળ બને છે ઝિંક ઉમેરવાથી શું બને પિત્તળ બને છે તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન છે યાદ રાખજો પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે કે તાંબામાં કલાઈ ઉમેરવાથી કઈ ધાતુ બને તો કે ભાઈ કાંસુ તાંબામાં કલાઈ અથવા ટીન ઉમેર કલાઈ અથવા ટીન SN ઉમેરવાથી કઈ ધાતુ બને કાંસુ બને કાંસુ એટલે બ્રોન્ઝ અને જસત ઝિંક ZN ઉમેરવાથી કઈ ધાતુ બને તો પિત્તળ એટલે બ્રાસ એટલે થઈ ગયું તો જો સૂત્ર તમને લખી દઉં કે CuCO3
પ્લસ SN અથવા તો ટીન બરાબર શું મળશે આપણને કાસુ કાસુ એટલે કે બ્રોન્ઝ અને CU પ્લસ ZN અથવા તો ઝિંક એટલે આપણને શું મળશે બ્રાસ પિત્તળ ઓકે ક્લિયર આવું પ્રશ્ન પૂછે તો આપણને આવડવું જોઈએ ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ તો તાંબાનો ઉપયોગ ખાંડના શુદ્ધિકરણમાં પણ થાય છે જો યાદ રાખજો ખાંડના શુદ્ધિકરણમાં સૌથી વધારે ઉપયોગ વીજળીના તાર બનાવવામાં વીજળીના તાર આમ જોવા જઈએ ને તો વીજળીના તાર બનાવવામાં સૌથી સારા સારી કઈ ધાતુ પરવાળી આપણને ખબર ચાંદી તમને ચાંદી કેમ કારણ કે ચાંદીની અવરોધકતા ખૂબ જ ઓછી હોય તમે તમારા ઘરમાં જો ચાંદીના તારથી વાયરિંગ કરાવી હોય ને તો કેમ કે લાઇટ બિલ ખૂબ જ ઓછું આવે કારણ કે અવરોધ તારમાં જેટલી અવરોધકતા વધારે ને એનું લાઇટ બિલ વધારે આવે કેમ લોખંડના તારનું વાયરિંગ નહીં કરાતા કારણ કે લોખંડની અવરોધકતા તાંબા કરતા વધારે હોય છે પણ આપણે પરવડે એવી ધાતુ છે ને તાંબુ છે ચાંદી મોંઘું પડી જાય પાછું ચાંદી શું થાય મોંઘું પડી જાય લાઇટ બિલ એના કરતા વધારે આવે બેટર છે તો એટલા માટે તાંબુ જે છે ને એને આપણે કેમ કે વાયરિંગમાં ઉપયોગમાં લઈએ છીએ બાકી સૌથી સારામાં સારું કયું પડે અવરોધકતાની બાબતમાં ચાંદી પડે કારણ કે ચાંદીની અવરોધકતા ખૂબ જ ઓછી છે અવરોધકતા અવરોધકતાનો એકમ શું છે અવરોધનો એકમ ઓહમ અવરોધનો એકમ શું છે ઓહમ ઓહમની સાઈન આવી હોય કઈ ઓકે ચાલો ત્યાર પછી વાત કરી સીસા તો સીસાની ધાતુને ગેલેના પણ કહેવાય શું કહેવાય સીસાની ધાતુને ગેલેના પણ કહેવાય છે સીસાનો ઉપયોગ કાચ રંગ તથા સ્ટોરેજ બેટરીમાં થાય સીસાનો ઉપયોગ કાચ રંગ તથા સ્ટોરેજ બેટરીમાં થાય છે જસતનો ઉપયોગ ઢોળ ચડાવવા એટલે એકબીજા ઉપર આવરણ ચડાવવું ઢોળ ચડાવવું એટલે પ્લેટિંગ કરવું આવરણ ચડાવવામાં પણ સીસાનો ઉપયોગ થાય છે સૂકો કોષ બનાવવા સૂકો કોષ એટલે ડ્રાય સેલ સૂકી બેટરી બનાવવામાં ગેલ્વેનાઇઝ પતરા બનાવવા ગેલ્વેનાઇઝ પતરા એટલે પેલા જો પતરા અત્યારે માર્કેટમાં આવે છે ને જેમાં કાટ નથી લાગતો તો જે ગેલ્વેનાઇઝ પતરા છે ને એ બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે ઝિંકનો ઉપયોગ થાય છે જસતનો ઉપયોગ થાય છે ઝિંક ઓક્સાઇડ બનાવવા માટે પણ થાય છે ઝિંક ઓક્સાઇડ એટલે કે ZnO ZnO ઝિંક ઓક્સાઇડ બનાવવા માટે પણ ઝિંકનો ઉપયોગ થાય છે સિમ્પલ ઓકે તો ખાસ આમાંથી પ્રશ્ન પરીક્ષામાં ઘણા બધા બને છે અને પૂછાણા પણ છે ઘણા બધા પ્રશ્નો એટલે ખાસ યાદ રાખજો આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય ને તો ટલ્લે ના ચડી જતા પછી કહે છે મેં ખનિજ વાળું ચેપ્ટર તો પહેલું જ નતું એવું ના થાય કેલ્સાઇટ બહુ જ બધી અગત્યની ખનિજ નથી જોઈ લઈએ ખાસ એના વિશે તો જુનાગઢ ભાવનગર ને અમરેલી ખાસ તમારે યાદ રાખજો ભાવનગર ને જુનાગઢ આ બે જગ્યાએથી તમને કેલ્સાઇટ અગત્યનું મળી આવે છે મહુવા તાલુકો અને અમરેલી તાલુકો અને સાવરકુંડલા તાલુકો પણ મહત્વના કેન્દ્રો છે જુનાગઢના ગીરના જંગલોમાં આ યાદ રાખવાનું છે શું પનામા ડિપોઝિટ જુનાગઢના ગીરના જંગલોમાં કયો અનામત જતો રહેલો પનામા ડિપોઝિટ કેલ્સાઇટમાં બીજું કાંઈ નહીં પૂછી ટેન્શન ના લો ચાલો ત્યાર પછી બોક્સાઇટ અગત્યની ખનિજ છે યાદ રાખજો બોક્સાઇટ જે છે પહેલા તો સૌપ્રથમ વખત 1821માં ફ્રાન્સના લેસ બાકસ ખાતેથી મળી આવ્યું અને બાકસ ઉપરથી એનું નામ થઈ ગયું બોક્સાઇટ આ ખનિજ ડેક્કન ટ્રેપની ભૂસ્તરીય રચનાવાળા પ્રદેશોમાંથી મળી આવે ડેક્કન ટ્રેપની ભૂસ્તરીય રચના ખાસ કરીને મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ ઓડિશા ગુજરાત મધ્યપ્રદેશ આ બધા જે વિસ્તારો છે ત્યાંથી આપણને બોક્સાઇટ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે તે એલ્યુમિનિયમની કાચી ધાતુ એટલે એનો મતલબ કે બોક્સાઇડમાંથી જ આપણે શું મળશે એલ્યુમિનિયમ બોક્સાઇડમાંથી જ આપણે એલ્યુમિનિયમ બોક્સાઇડ એક ખનિજ છે અને એલ્યુમિનિયમ એક ધાતુ છે તો બોક્સાઇડ ખનિજમાંથી એલ્યુમિનિયમ કાચી ધાતુ આપણને મળી આવે છે બોક્સાઇડમાંથી કઈ પદ્ધતિ દ્વારા તો ખાસ યાદ રાખજો બોક્સાઇડમાંથી બેયર પદ્ધતિ દ્વારા એલ્યુમિનિયમ મેળવવામાં આવે બોક્સાઇડમાંથી બેયર પદ્ધતિ દ્વારા એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે ગુજરાતમાં કચ્છ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ બોક્સાઇડ મળી આવે કઈ કઈ જગ્યાએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ બોક્સાઇડ મળી આવે છે કચ્છ જામનગર ને દેવભૂમિ દ્વારકા આ ત્રણ જિલ્લા છે ને મીન્સ કે કચ્છના અખાતની બોર્ડર વાળા જે જિલ્લા છે ને ત્રણ એ ત્રણે ત્રણ જિલ્લામાંથી આપણને મળે મોરબીમાંથી નહીં ઓકે ચાલો કચ્છનું ગઢશીશા અગત્યનું કેન્દ્ર છે યાદ રાખજો બોક્સાઇડ માટે કચ્છનું ગઢશીશા અને દેવભૂમિ દ્વારકાનું મેવાસા કચ્છનું ગઢશીશા અને દેવભૂમિ દ્વારકાનું મેવાસા એ બોક્સાઇડ ઉત્પાદનના મહત્વના કેન્દ્રો છે તો તમને એવો પ્રશ્ન પૂછે કે ભાઈ ગઢશીશા અને મેવાસા એ શેના માટે જાણીતા કેન્દ્રો છે તો બોક્સાઇડ માટે બોક્સાઇડની નિકાસ માટે કયું બંદર જાણીતું હતું કે ભાઈ બોક્સાઇડની નિકાસ માટે ઓખા બંદર જાણીતું છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે કચ્છની નેહડી ખાણ એ પણ અગત્યની જાણીતી છે અને રતડિયા કચ્છની નેહડી અને રતડિયા ખાણ પણ જાણીતી છે અને દેવભૂમિ દ્વારકાની ભાટિયા ખાણ પણ જાણીતી છે તો નેહડી રતડિયા ખાણ ભાટિયા ખાણ મેવાસા ક્ષેત્ર ગઢશીશા ક્ષેત્ર આ બધું શેમાં સંકળાયેલું છે બોક્સાઇડ સાથે સંકળાયેલું છે ખાસ યાદ રાખજો અગત્યની ખનિજ હતી આ બોક્સાઇડ પરીક્ષા માને લગતા પ્રશ્ન પૂછાય છે પછી આવે છે વુલેસ્ટોનાઇટ પછી આવે છે વુલેસ્ટોનાઇટ CaSiO3 વુલેસ્ટોનાઇટ
ટાઇલ્સ ઉપર ચમક લાવવા માટે વુલેસ્ટોનાઇટ નો ઉપયોગ થાય છે, સિમ્પલ, આનાથી વધારે કઈ નહીં. ઓકે, ચાલો. બેન્ટોનાઇટ, બેન્ટોનાઇટ આમ જોવા જઈએ તો બે પ્રકારના જ હોય છે, પણ એક ત્રીજા પ્રકારનું પણ બેન્ટોનાઇટ જોવા મળે છે, પોટેશિયમ બેન્ટોનાઇટ. તો ત્રણ, સોડિયમ, કેલ્શિયમ અને પોટેશિયમ, ત્રણ પ્રકારના બેન્ટોનાઇટ છે. બેન્ટોનાઇટમાં તમારે સીધું ખાલી આટલું યાદ રાખવાનું, ભાવનગર મળી આવે, ભાવનગરમાં મળી આવે છે બેન્ટોનાઇટ, સિમ્પલ, નથિંગ મોર, બીજું કઈ યાદ રાખવાની જરૂર છે નહીં. ઓકે, ચલો, ત્યાર પછી કોલસો. તો કોલસાના મુખ્ય ચાર પ્રકાર હોય છે, આમાં થોડું સમજી લઈએ આપણે. કોલસો છે, કોલસાના મુખ્ય ચાર પ્રકાર છે. એક તો છે એન્થ્રેસાઇટ, એન્થ્રેસાઇટ, પછી આવે છે બિટુમિનસ, લિગ્નાઇટ અને પીટ. એન્થ્રેસાઇટ, બિટુમિનસ, લિગ્નાઇટ અને પીટ, આવા ચાર પ્રકારના અલગ અલગ કે કોલસા આપણને જોવા મળશે. એન્થ્રેસાઇટ જે છે ને સૌથી ઉચ્ચ ગુણવત્તાનો, કારણ કે કાર્બનનું પ્રમાણ લગભગ 95% ની આસપાસ હોય, સૌથી વધારે કાર્બન હોય છે એમાં. એન્થ્રેસાઇટ સૌથી ઉચ્ચ ગુણવત્તાનો, ઓછો ધુમાડો આપે, ઓછો ધુમાડો આપે, ઓછી રાખ આપે, ઉર્જા વધુ પ્રમાણમાં આપે, એન્થ્રેસાઇટ. પછી બિટુમિનસ, તો બિટુમિનસ એનાથી થોડો ઓછો, લિગ્નાઇટ એનાથી થોડો ઓછો, અને પીટ એ એકદમ નિમ્ન કક્ષાનો કોલસો છે. કોલસો બનવાની શરૂઆત થઈને આપણે બીજા બહાર કાઢ્યું, નાનું બહાર જ છે એવું કેવું તો કહેવાય, તો પીટ કોલસો છે. આપણે ભારતમાં સૌથી વધારે પ્રમાણમાં કયા પ્રકારનો કોલસો છે? તો ભારતમાં સૌથી વધારે પ્રમાણમાં બિટુમિનસ પ્રકારનો કોલસો છે. ભારતમાં સૌથી વધારે પ્રમાણમાં બિટુમિનસ પ્રકારનો કોલસો છે. એન્થ્રેસાઇટ કોલસો આપણે ભારતમાં ક્યાંથી મળે છે? તો કે જે એન કે, જમ્મુ એન્ડ કાશ્મીરમાંથી સૌથી ઊંચું ગુણવત્તાનો કોલસો જે એન કે માંથી એન્થ્રેસાઇટ આપણને મળે છે. ગુજરાતમાંથી આપણને લિગ્નાઇટ કોલસો મળે છે. ગુજરાતમાંથી આપણને કયો કોલસો મળે છે? તો કે લિગ્નાઇટ કોલસો મળે છે. પીટ કોલસો જે છે એકદમ નિમ્ન ગુણવત્તાનો કોલસો છે, કે જેમાં કાર્બનનું પ્રમાણ લગભગ 40% કે તેનાથી પણ ઊંચું હોય છે, આ પીટ કોલસો. ઓકે, રાખ આપે, પુષ્કળ પ્રમાણમાં ગંધ છોડે, ઝડપથી સળગે નહીં, એ બધો પીટ કોલસો. લિગ્નાઇટ કોલસો ગુજરાતમાં આપણે કઈ જગ્યાએથી મળે છે? તો લિગ્નાઇટ કોલસો ગુજરાતમાં આપણે કચ્છના પ્રાંદ્રો અને ભાવનગર જિલ્લામાંથી મળે છે. કચ્છના પ્રાંદ્રો અને ભાવનગર જિલ્લામાંથી આપણને લિગ્નાઇટ કોલસો મળે છે. ઓકે, ચાલો. તો કોલસાનો એક પ્રકાર છે લિગ્નાઇટ, ગુજરાતમાંથી બની આવે છે, એની ચર્ચા કરી લઈએ. કોલસાના મુખ્ય ચાર પ્રકાર, ગુણવત્તાની દ્રષ્ટિએ સૌથી ઉચ્ચ ગુણવત્તા એન્થ્રેસાઇટ કોલસાની છે, ત્યારબાદ ક્રમશઃ બિટુમિનસ, લિગ્નાઇટ અને પીટ કોલસો. કોલસાની ગુણવત્તા તેમાં રહેલા કાર્બનના પ્રમાણને આધારે નક્કી થાય છે. ગુજરાતમાં કચ્છના પ્રાંદ્રો ખાતેથી લિગ્નાઇટ કોલસો મળી આવે છે. આ ઉપરાંત ભાવનગર, ભરૂચ અને સુરત જિલ્લામાંથી પણ મળી આવે છે. તેનો ઉપયોગ તાપ વિદ્યુત મથકોમાં વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે. લિગ્નાઇટ કોલસાનો ઉપયોગ તાપ વિદ્યુત મથકોમાં થતો હોય છે. ઓકે, તો આ હતી ગુજરાતની અગત્યની ખનિજો. ચાલો, લે છે બધાને, ગુજરાતની અગત્યની ખનિજો જોઈએ આપણે. યસ, કોલસાને કાળો હીરો પણ કહેવાય છે. કોલસાને કાળો હીરો પણ કહેવાય છે. ઓકે, ચલો, હવે આપણે ભારતની ભૂગોળ તરફ જઈએ. ઓકે, હવે આપણે ભારતની ભૂગોળ તરફ કલાક દોઢ કલાકમાં જે પણ ભારતની ભૂગોળનું થાય કવર, ઇમ્પોર્ટન્ટ, એ બધું કરી લઈએ. ચલો, હવે આપણે ભારતની ભૂગોળ તરફ જઈએ છીએ. ઓકે, ચલો, તો ભારતની ભૂગોળ, પહેલા જ વાત કરી છે મારે તમને હિમાલય વિશે. ભારતની ભૂગોળમાં હિમાલયને લગતો કોઈ પ્રશ્ન પૂછાય તો તમને આવડવો જોઈએ. તો હિમાલય, તો હિમાલય, આઈ થિંક ક્લિયરિટી આવે છે હવે. મિસ્ટર યુબર, યુટ્યુબર નાસ્તો વાસ્તો કઈ નહીં, ડાયરેક્ટ હવે સાંજે 7 વાગશે. ઓકે, ચલો, તો હવે આપણે હિમાલયને, હિમાલય ચડી લઈએ. બરાબર, હિમાલયની વાત કરું તો હિમાલય પર્વતમાળા છે, એની પહેલા તમને બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં કે ભાઈ હિમાલય પર્વતમાળા જે છે,
જસ્ટ અ મિનિટ. હિમાલય જે પર્વતમાળા છે આપણી એ પર્વતમાળા એ પર્વતમાળા આપણે ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલી છે તો જો ભારતની અંદર હિમાલય પર્વતમાળા જે છે એ ઉત્તરની અંદર આપણે વાત કરીએ તો નંગા પર્વત નંગા પર્વત થી લઈને છેક નામચા બરવા સુધી ફેલાયેલી છે. નામચા બરવા નંગા પર્વત થી લઈને નામચા બરવા સુધી આ હિમાલય પર્વતમાળા ફેલાયેલી છે આખી બરાબર ના ત્યાં વળેલી છે. અહીંયા ત્યાં વળી જાય છે અહીંયા નીચે વળી જાય છે. આ રીતે સિન્ટેક્સિયલ બેન્ડ કહેવાય છે. શું કહેવાય? સિન્ટેક્સિયલ બેન્ડ. નંગા પર્વત થી નામચા બરવા અને અહીંયા ત્યાં સિન્ટેક્સિયલ બેન્ડ લઈ લે છે ત્યાંથી નીચે સિન્ટેક્સિયલ બેન્ડ લઈ લે છે. હિમાલય જે છે મુખ્યત્વે ત્રણ અલગ અલગ શ્રેણીઓમાં વિભાજિત છે. પહેલા હિમાલય કેવા પ્રકારનું ઉદાહરણ છે? હિમાલય પર્વત જે છે ને એ ગેડ પ્રકારનું ઉદાહરણ છે. ગેડ પર્વત છે. કેવો પર્વત છે? ગેડ પર્વત છે. વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે. વિશ્વનો સૌથી ઊંચો પર્વત પૂછેલો કયો તો કે હિમાલય. ત્રણ અલગ અલગ પર્વત શ્રેણીઓ રચાયેલી છે. કઈ કઈ તો કે બૃહદ હિમાલય પહેલું કયું છે? બૃહદ હિમાલય પછી હિમાદ્રી હિમાલય પછી હિમાચલ હિમાલય મધ્ય હિમાલય પણ કહેવાય અને છેલ્લે આવે છે શિવાલિક હિમાલય. છેલ્લે આવે છે શિવાલિક હિમાલય. ઓકે તો આ રીતે ત્રણ અલગ અલગ એની શ્રેણીઓ છે કે મેં તમને જેમ કીધું એમ કે હિમાદ્રી હિમાલય હિમાચલ હિમાલય અને શિવાલિક હિમાલય. હિમાદ્રી હિમાલય હિમાચલ હિમાલય અને શિવાલિક હિમાલય. સૌથી ઉપર હિમાદ્રી આને કહેવાય છે હિમાદ્રી હિમાદ્રી હિમાલય. હવે હિમાદ્રી હિમાલયની ખાસિયત શું છે તો જો સમજો હિમાદ્રી હિમાલય જે છે હિમાદ્રી હિમાલય એ લગભગ 6100 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. એટલે ખૂબ જ ઊંચો હિમાલય છે હિમાદ્રી હિમાલય. હિમાદ્રી હિમાલય જે છે ખૂબ જ ઊંચો હિમાલય છે. એટલા માટે હિમાદ્રી હિમાલય જે છે એની અંદર તમને કહેવાય કે એકદમ બરફવાળો જ પ્રદેશ જોવા મળશે. સંપૂર્ણપણે બરફથી ઢકાયેલો હશે અને મોટા મોટા શિખરો છે એટલે બધા તમને હિમાદ્રી હિમાલયમાં જોવા મળશે. મોટા મોટા શિખરો તમને હિમાદ્રી હિમાલયમાં જોવા મળશે. કયા કયા? તો માઉન્ટ એવરેસ્ટ ને ધોલાગીરી ને કાંચનજંગા ને નંદા દેવી ને અન્નપૂર્ણા ને બધા શિખરો તમને ક્યાં જોવા મળશે? બૃહદ હિમાલય ની અંદર જોવા મળશે. આને શું કહેવાય? બૃહદ હિમાલય પણ કહેવાય છે. બૃહદ હિમાલય લઘુ હિમાલય અને બાહ્ય હિમાલય સિમ્પલ. અને આંતરિક હિમાલય પણ કહેવાય અને બાહ્ય હિમાલય કહેવાય. કારણ કે આંતરિક એટલે સમજો આ રીતનું સર્કલ છે બરાબર. એનો તમે ઉપરનો પોર્શન આટલો કાપી નાખો તો આ રીતે ત્રણ સર્કલ બનાવો તમે તો શું થાય? ભારતની ઉત્તર સીમા પશ્ચિમ થી પૂર્વ તરફ એક ચાપ ના સ્વરૂપે એક ચાપ એટલે આ રીતે ચાપ જેવી ચાપ ના સ્વરૂપે ફેલાયેલી છે. 2500 કિલોમીટર જેટલો વ્યાપ્ત છે. 2500 કિલોમીટર કેટલા કિલોમીટર ફેલાયેલી છે તો 2500 કિલોમીટર જેટલી ફેલાયેલી છે. રેડ કલર તમને દેખાય છે પેલા તો ઓકે ચાલો. તો હિમાલય વિશ્વની સૌથી ઊંચી પર્વત શૃંખલા છે અને આ પર્વત શૃંખલા પશ્ચિમથી પૂર્વ તરફ ફેલાયેલી છે 2500 કિલોમીટર જેટલી. જમ્મુ કાશ્મીરમાં સિંધુ નદીની કોતરખેડથી શરૂ કરી અરુણાચલ પ્રદેશમાં બ્રહ્મપુત્રની ખીણ સુધી હિમાલય વ્યાપ્ત છે. તેની પહોળાઈ પૂર્વમાં 150 કિલોમીટર. શું સમજો શું કહે છે? અહીંયા હિમાલય છે ને સાંકડો છે જ્યારે અહીંયા હિમાલય જે છે પહોળો છે. અહીંયા સાંકડો હિમાલય છે અહીંયા પહોળો હિમાલય છે. અહીંયા 400 કિલોમીટર છે જ્યારે અહીંયા 150 કિલોમીટર જ છે. 150 કિલોમીટર અહીંયા 400 કિલોમીટર જેટલો છે હિમાલય. તેના બે સર્વોચ્ચ શિખરો એવરેસ્ટ નેપાળમાં અને કાંચનજંગા આપણા ભારત અને નેપાળ વચ્ચે આવેલું છે. કાંચનજંગા બરાબર. ત્રણ સમાંતર પર્વત શ્રેણીઓ હિમાદ્રી હિમાલય હિમાચલ હિમાલય અને શિવાલિક આવી ત્રણ અલગ અલગ ટુકડા છે. પહેલી જ વાત કરી આપણે હિમાદ્રી હિમાલય. પહેલી જ વાત શેની કરી આપણે? હવે હિમાદ્રી હિમાલય. તો જો હિમાદ્રી હિમાલયમાં વાત કરીએ બૃહદ હિમાલય. હિમાદ્રી હિમાલયને શું કહેવાય? બૃહદ હિમાલય પણ કહેવાય છે. હિમાલયની સૌથી ઉત્તરે આવેલી સૌથી ઊંચી પર્વત શૃંખલા છે. હિમાલય હિમાલય બૃહદ હિમાલય અથવા આંતરિક હિમાલય પણ કહેવાય. સૌથી ઊંચી પર્વત શૃંખલા છે. હિમાલયની આ એક એવી પર્વત શ્રેણી છે કે જે પશ્ચિમ થી પૂર્વ સુધી પોતાનું સાતત્ય જાળવી રાખે છે. સાતત્ય જાળવી રાખે છે ઇટ મીન્સ કે એ જે છે
એ સતત ઊંચાઈ ધરાવે છે એવું નથી કે વધુ ઊંચાઈ છે વળી પાછું એકદમ મેદાન થઈ જાય નહીં સતત સતત સુધી ઊંચાઈ જાળવી રાખે છે એના માટે સતત સાતત્ય જાળવી રાખે એવી એકમાત્ર શ્રેણી છે આ ત્રણ શ્રેણી આ શ્રેણીનો આંતરિક ભાગ ગ્રેનાઇટ ખડકોથી બનેલો છે આ અગત્યનું છે યાદ રાખજો હિમાલયના ધ્રુવ હિમાલયનો આંતરિક ભાગ છેનાથી બનેલો છે ગ્રેનાઇટ ખડકો બનેલો છે જેની આસપાસ રૂપાંતરિત અને નિક્ષેપ ખડકો પણ જોવા મળે છે મુખ્યત્વે ગ્રેનાઇટ ઉપરાંત રૂપાંતરિત અને નિક્ષેપકૃત એટલે કે નિક્ષેપકૃત એટલે કે પ્રસ્તર ખડકો પણ જોવા મળે છે આ શ્રેણીની પશ્ચિમે આવેલા નંગા પર્વત શિખર નંગા પર્વતની ઊંચાઈ વાત કરી છે તો 8126 મીટર નંગા પર્વત અહીંયા નંગા પર્વત એ નંગા પર્વતથી પૂર્વમાં આવેલા નામચા પર્વત પૂર્વમાં આવેલા નામચા પર્વત સુધી ફેલાયેલી છે આ બૃહદ હિમાલય સમુદ્ર સપાટીથી સરેરાશ ઊંચાઈ લગભગ 6100 મીટર છે બૃહદ હિમાલયની સમુદ્ર સપાટી બૃહદ હિમાલય એટલે પહેલો જે હિમાલય છે એની વાત છે પહેલો જે હિમાલય છે સમુદ્ર સપાટીથી સરેરાશ ઊંચાઈ કેટલી છે તો 6100 મીટર જેટલી છે વિશ્વનું સૌરજ પર્વત શિખર 8848 મીટર કે જેની ઊંચાઈ હમણાં 2 મીટર જેટલી વધી એટલે 8850 જેટલી થઈ ગઈ હમણાં તો એ એવરેજ સૌથી અહીંયા આવેલું છે નેપાળની અંદર બૃહદ હિમાલયનો ભાગ છે નેવળાનો આ ઉપરાંત મકાલુ ધોળાગીરી અન્નપૂર્ણા આ બધા પણ હિમાલયના સૌથી શિખર કે જેમની ઊંચાઈ 8000 મીટર થી પણ વધારે છે બરાબર 8000 મીટર એટલે 8 કિલોમીટર જેટલા ઊંચા છે એમ કેવું તો કહેવાય કાંચનજંઘા ભારતમાં હિમાલયનું સૌથી શિખર છે હિમાલયનું જો સમજો K2 જે છે ને K2 એ વાસ્તવમાં ટ્રાન્સ હિમાલયનો ભાગ છે શેનો ભાગ છે ટ્રાન્સ હિમાલય એને હિમાલયમાં ગણવાનો નહીં એ અલગ જ છે ટ્રાન્સ હિમાલય હિમાલયની અંદર બૃહદ હિમાલય લઘુ હિમાલય અને બાહ્ય હિમાલય ત્રણ જ ગણવાના બૃહદ હિમાલય લઘુ હિમાલય અને બાહ્ય હિમાલય ત્રણ જ ગણવાના આ ટ્રાન્સ હિમાલયનો ભાગ છે K2 બરાબર બાકી K2 8611 મીટર છે ભારતનું સૌથી ઊંચું શિખર થઈ ગયું અને પાછું પીઓકેમાં છે કેવા છે પીઓકેમાં તો તમને એવું પૂછે કે હિમાલયનું ભારતનું સૌથી ઊંચું શિખર પૂછે તો K2 ભારતનું સૌથી ઊંચું શિખર પૂછે તો કેટુ હિમાલયનું ભારતનું સૌથી ઊંચું શિખર પૂછે તો કાંચનજંઘા હિમાલયનું સૌથી ઊંચું શિખર પૂછે તો કાંચનજંઘા હિમાલયનું ભારતનું સૌથી ઊંચું શિખર પૂછે તો કાંચનજંઘા પરંતુ કાંચનજંઘા પણ સંપૂર્ણપણે ભારતમાં નથી એટલા માટે એવો પ્રશ્ન પૂછે કે ભારતનું હિમાલયનું સંપૂર્ણપણે ભારતમાં હોય એવું સૌથી ઊંચું શિખર કયું તો કે ભાઈ નંદાદેવી કયું નંદાદેવી એ ભારતનું હિમાલયનું સંપૂર્ણપણે ભારતમાં હોય એવું સૌથી ઊંચું શિખર છે નંદાદેવી ઓકે તો પ્રશ્ન કેવો પૂછે છે એના પર ડિપેન્ડ કરે છે ચલો ત્યાર પછી વાત કરીએ હિમાદ્રી હિમાલય બરાબર બૃહદ હિમાલયની વાત છે જી હિમાદ્રી પર્વત શ્રેણી સમગ્ર હિમાચલથી રહે છે સૌથી ઊંચી છે એટલે મેં તમને હમણાં જ કીધું અને ઘણી મોટી નાની મોટી અનેક હિમનદીઓથી વહે છે આ હિમનદીઓનો બરફ અને હિમપીગળી ઉત્તર ભારતીય નદીમાં વહે છે જે સમગ્ર વર્ષ પ્રવાહન કરતી બારમાસી નદીઓ કાયમી નદીઓ બની શકી છે તો મોટાભાગની નદીઓ ગ્લેશિયરોમાંથી આવે છે બૃહદ હિમાલયમાંથી જ ગંગોત્રી અને યમુનોત્રી પણ આજ આનો જ ભાગ છે જે ગંગા અને યમુના નદી નીકળે છે એ પણ બૃહદ હિમાલયમાંથી જ નીકળે છે હિમાદ્રી પર્વત શ્રેણીને ઝોઝીલા સિદકીલા નીતિલા નાથુલા આવા બધા ઘાટ થકી ઓળંગી શકાય છે ઘાટ એટલે શું તો સિમ્પલ ઘાટ એટલે આ જે પર્વત શ્રેણી હોય ને એને કાપકૂપ કરીને પેલી બાજુ જવાનો જે રસ્તો જ્યાંથી મળી રહે આપણને એને આપણે શું કહીએ છીએ ઘાટ કહીએ છીએ ઓકે ચાલો ત્યાર પછી વાત કરીએ તો હિમાચલ અથવા લઘુ હિમાલય પણ કહેવાય છે હિમાચલ હિમાલય લઘુ હિમાલય અથવા તો મધ્ય હિમાલય પણ કહેવાય છે મધ્ય હિમાલય પણ કહેવાય છે આ પર્વત શ્રેણી હિમાલયની દક્ષિણમાં આવેલી એટલે કે હિમાદ્રી હિમાલય જે છે પેલો હિમાદ્રી હિમાલય અને હિમાદ્રી હિમાલયની નીચે જે પર્વત શ્રેણી છે એને કહીએ છીએ આપણે હિમાચલ હિમાલય અથવા તો લઘુ હિમાલય અથવા તો મધ્ય હિમાલય પણ કહેવાય છે 60-80 કિલોમીટર સુધીની પહોળાઈ અને 1000-1500 પેલું 6100 મીટરની સરેરાશ હાઈટ હતી હવે સમજો અહીંયા તમને 4500 મીટર થઈ ગયું ઘટી ગયું ને શિવાલિકમાં તો 600 મીટર થઈ જશે સમજે એટલે કે 600 મીટરની આસપાસ એવરેજ હાઈટ થઈ જશે તો શિવાલિક એકદમ નીચું થઈ જશે પછી ધીમે ધીમે ઉપર પેલા સૌથી ઊંચું પછી નીચું કારણ કે આ સૌ પ્રથમ રજાણી એટલે ધીમે ધીમે મોટી થઈ તો આ સૌથી મોટી છે તો સૌથી ઊંચી છે એના પછી છે એનાથી નીચી છે અને શિવાલિક એના પછી છે એનાથી નીચી છે તો શિવાલિક સૌથી તાજું સ્વરૂપ છે અને એનાથી પણ તાજું સ્વરૂપ છે મેદાન ગંગા યમુનાના મેદાનો જે છે ને એનાથી પણ તાજું ભૂમિ સ્વરૂપ છે એટલે તાજેતરમાં પડેલું કમ્પેર ટુ આ પર્વત શ્રેણી ઘણી બધી કાપકૂપ ની સ્થિતિ ધરાવે એટલે કે પેલું જે બૃહદ હિમાલય કેમ સાતત્ય જાળવી રાખે છે એકદમ સતત એમ આ સતત સાતત્ય જાળવતું નથી ધીમે ધીમે કાપકૂપ ધરાવે છે ઓકે કાશ્મીરમાં આ શ્રેણીને પીર પંજાલ સમજો જે લઘુ હિમાલય છે એની અંદર કાશ્મીરમાં એને પીર પંજાલ કહેવાય છે હિમાચલ પ્રદેશમાં એને ધોલાધર કહેવાય છે પેલું કાશ્મીરમાં પીર પંજાલ હિમાચલ પ્રદેશમાં એને ધોલાધર અને જેવા સ્થાનિક નામે ઓળખવામાં આવે છે કાશ્મીરની જે ખીણો સુંદર ખીણ છે પીર પંજાલ હિમાચલ શ્રેણીની વચ્ચે આવેલી છે કાશ્મીરની પીર પંજાલ હિમાચલ શ્રેણી વચ્ચે કાશ્મીરની ખીણ આવેલી છે હિમાચલ પર્વત શ્રેણીમાં જ કુલ્લુ અને કાંગરાની ખીણો આવેલી છે
તો પ્રખ્યાત ખીણો કુલ્લુ કાંગરાની ખીણો કઈ પર્વત શ્રેણીમાં તો હિમાચલ પર્વત શ્રેણી જે છે લોકો હિમાલય બધી હિમાલય એમાં આવેલી છે કુલ્લુ અને કાંગરાની જે ખીણો શ્રેણીમાં છે સિમલા નૈનીતાલ મસૂરી અલમોડા દાર્જિલિંગ આ બધા જે પર્યટન સ્થળો જે છે દાર્જિલિંગ વેસ્ટ બેંગલમાં આવજો છે દાર્જિલિંગ ક્યાં આવશે વેસ્ટ બેંગલમાં આવશે અહીંયા અહીંયા દાર્જિલિંગ અહીંયા આવશે વેસ્ટ બેંગલ તો એ બધા કઈ પર્વતમાળાના ભાગરૂપે છે તો ભાઈ હિમાચલ અથવા તો લઘુ હિમાલય અથવા તો મધ્ય હિમાલયના ભાગરૂપે છે નૈનીતાલની આજુબાજુ અનેક સુંદર સરોવરો પણ આવેલા છે પેલા તાલ છે ને નૈનીતાલ ભીમતાલ એ બધા તાલ જે છે ને બધા અહીંયા આવેલા છે ઓકે ત્યાર પછી વાત કરીએ તો શિવાલિક અથવા તો બાહ્ય હિમાલય શિવાલિક હિમાલય અથવા તો બાહ્ય હિમાલય પણ કહેવાય છે તો હિમાલયની સૌથી દક્ષિણે આવેલી શિવાલિકના નામથી જાણીતી આ શ્રેણી છે હિમાદ્રી અને હિમાચલ પર્વત શ્રેણીની સરખામણીમાં શિવાલિક શ્રેણી ખૂબ જ ઓછી ઊંચાઈ ધરાવે છે તેની સરેરાશ ઊંચાઈ 600 મીટર જેટલી છે મેં તમને હમણાં કીધું પહેલું 1700 મીટર પછી 4500 મીટર અને છેલ્લે હવે ખાલી 600 મીટરની જ ઊંચાઈ થઈ ગઈ ખૂબ જ ઊંચાઈ શું થઈ ગઈ ઘટતી ગઈ તો આ સૌથી ઊંચી એનાથી નીચી આ અને એનાથી નીચી આ એ રીતે હિમાચલ અને શિવાલિકની શ્રેણીની વચ્ચે વ્યાપ્ત કેટલી પહોળી ખીણોને દૂન નામથી ઓળખવામાં આવે છે જેમ કે દેહરાદૂન દૂન અને દ્વાર દેહરાદૂન હરિદ્વાર તો દૂન અને દ્વાર તમને જોવા મળશે નીચે શિવાલિકની અંદર જમ્મુ કાશ્મીર રાજ્યના ઉત્તર પૂર્વ ભાગનો લદ્દાખનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે અને આ ઉચ્ચ પ્રદેશ જે છે આપણા દેશનો ઘણો ઊંચાઈ ધરાવતો શુષ્ક ઉચ્ચ પ્રદેશ દુર્ગમ વિસ્તાર છે તો જો ટ્રાન્સ હિમાલય જે છે ને પેલા તો ટ્રાન્સ હિમાલય વિશે થોડી ઇન્ફોર્મેશન આપી દઉં તો ટ્રાન્સ હિમાલયની અંદર તમને ત્રણ પર્વત શ્રેણી જોવા મળશે તો કારાકોરમ પછી લદ્દાખ નીચે આવશે જાસ્કર તો કારાકોરમ લદ્દાખ અને જાસ્કર ઓકે અને એમાં લદ્દાખ અને જાસ્કર ની વચ્ચે થી કઈ નદી વહે તો સિંધુ નદી લદ્દાખ અને જાસ્કર ની વચ્ચે કઈ નદી વહે સિંધુ નદી તો કારાકોરમ લદ્દાખ અને જાસ્કર અને પછી અહીંયા પણ તમને જોવા મળશે કૈલાસ રેન્જ કૈલાસ પર્વત શ્રેણી એ પણ ટ્રાન્સ હિમાલયનો જ ભાગ છે કારાકોરમ લદ્દાખ અને જાસ્કર ના અહીંયા કૈલાસ રેન્જ આવેલી છે અહીંયા માન સરોવર આવેલું શું આવેલું છે અહીંયા માન સરોવર આવેલું છે અહીંયા માન સરોવર આવેલું છે ઓકે કૈલાસ રેન્જ એ પણ ટ્રાન્સનો જ ભાગ છે તો એની ઉપર જે લદ્દાખનો વિસ્તાર છે એ લદ્દાખના વિસ્તારની અંદર તમને અહીંયા અક્સાઈ ચીન ની આસપાસનો બધો જે વિસ્તાર છે અક્સાઈ ચીન છે આ લદ્દાખનો વિસ્તાર છે ત્યાં તમને કેવું કે એકદમ ગુજરાતનું સોરી ભારતનું સૌથી વધુ ઊંચાઈ ઉપર આવેલો રણ પ્રદેશ છે એમ કેવું હોય તો કહેવાય કારણ કે અહીંયા હિમાલય આખો આડો આવી જાય છે એટલે વરસાદ તો થતો નથી એ બાજુ ખૂબ જ ઓછો થાય છે તો એટલા માટે એકદમ દુર્ગમ વિસ્તાર છે પછી પૂર્વાંચલ તો પૂર્વાંચલમાં સિમ્પલ છે સમજો કે રાજ્ય વાઇઝ ખાલી યાદ રાખી લેવાની છે ટેકરીઓ પૂર્વાંચલની ટેકરીઓ જે છે ને એને રાજ્ય વાઇઝ યાદ રાખી લેવાની છે કઈ રીતે જોજો દાખલા દાખલા મીરી એબોલ અને મિસમી દાખલા મીરી એબોલ અને મિસમી દાખલા મીરી એબોલ અને મિસમી છે ને અરુણાચલ પ્રદેશમાં આવશે શિવાલિકના ભાગરૂપે દાખલા એબોલ મીરી અને મિસમી બરાબર તો એ જે ટેકરીઓ છે એ કઈ શેના ભાગરૂપે આવશે શિવાલિકના ભાગરૂપે અરુણાચલ પ્રદેશ રાજ્યમાં આવશે ક્યાં રાજ્યમાં આવશે અરુણાચલ પ્રદેશ રાજ્યમાં આવશે ઓકે ત્યાર પછી મિસમી ટેકરીઓની નીચેનો જે ભાગ છે ત્યાં આવે છે નાગા ટેકરીઓ તો નાગા ટેકરીઓ સિમ્પલ છે ક્યાં રાજ્યમાં આવશે નાગા ટેકરીઓ જે છે એ આપણે આવશે નાગાલેન્ડ ની અંદર ત્યાર પછી નાગાલેન્ડની નીચે છે મણિપુર મણિપુરની અંદર આવેલી છે લાઈમા ટોલ ટેકરી મણિપુરમાં કઈ ટેકરી છે મણિપુરમાં આવેલી છે લેમા ટોલ ટેકરી તો લેમા ટોલ ટેકરી અથવા મણી ટેકરી પણ કહેવાય છે તો ક્યાં આવેલી છે મણિપુરની અંદર અને છેલ્લે મિઝોરમ તો મિઝોરમની અંદર આવેલી છે મિઝો ટેકરીઓ મિઝોરમની અંદર આવેલી છે મિઝો ટેકરીઓ અને ત્રિપુરા તો ત્રિપુરાની અંદર આવેલી છે ત્રિપુરની ટેકરીઓ ત્રિપુરામાં આવેલી છે ત્રિપુરની ટેકરીઓ તો આ હિમાલયના ભાગરૂપે છે પરંતુ હિમાલયના ભાગરૂપે નથી એવી કઈ કઈ ટેકરીઓ છે તો હિમાલયના ભાગરૂપે નથી એવી ટેકરીઓની અંદર આવશે મેઘાલયની અંદર આવેલી મેઘાલયની અંદર આવેલી ગારો ખાસી અને જયંતિયાર ગારો ખાસી અને જયંતિયાની જે ટેકરીઓ છે એ ક્યાં આવેલી છે તો ભાઈ એ મેઘાલયની અંદર આવેલી છે ગારો ખાસી અને જયંતિયાર એ મેઘાલય અંદર આવેલી છે ઓકે તો ફરી વખત દાખલા મેરી એબોલ અને મિસમી દાખલા મેરી એબોલ અને મિસમી અરુણાચલ પ્રદેશ ની અંદર નાગા ટેકરી નાગાલેન્ડ ની અંદર મણી અથવા લેમાટોલ ટેકરી મણિપુરની અંદર મિઝો ટેકરી મિઝોરમ ની અંદર ત્રિપુર ટેકરી ત્રિપુરા ની અંદર ગારો ખાસી ની જયંતિયા ટેકરીઓ જે છે એ હિમાલયના ભાગરૂપે નથી વાસ્તવમાં દ્વિકલ્પીય ભારતનો જ ભાગ છે દ્વિકલ્પીય ભારતનો જ ભાગ છે ગારો ખાસી ની જયંતિયા મેઘાલય ની અંદર આવેલી છે ઓકે તો ગારો ખાસી ની જયંતિયા મેઘાલય ની અંદર આવેલી છે
અને બરાઈ ટેકરી, બરાઈ ટેકરી પૂછે તમને બરાઈ ટેકરી, તો બરાઈ ટેકરી જે છે ને એ વળી પાછી અસમ ની અંદર આવેલી છે. કઈ ટેકરી? બરાઈ ટેકરી પૂછે બરાઈ ટેકરી, તો એ અસમ ની અંદર આવેલી છે. ઓકે ચાલો, તો જો અહીંયા શું લખ્યું, મિસમી પટકાઈ બૂમ, પટકાઈ બૂમ જે છે એ પણ અરુણાચલ પ્રદેશમાં છે. નાગા ટેકરી, મણિપુર ટેકરી, મિઝો ટેકરી, ત્રિપુરની મુખ્ય પહાડીઓ છે. મેઘાલયનો ઉચ્ચ પ્રદેશ ઉત્તર પૂર્વ પહાડીઓનો જે ભાગ છે, એટલે કે મેઘાલય જે છે ને, મેઘાલય એ ઉત્તર પૂર્વ પહાડીઓનો જે ભાગ છે એ આનો ભાગ રૂપે છે. અહીંયા રાજમહલની ટેકરીઓ છે છોટાઉદેપુરની અંદર, સોરી છોટા નાગપુરની આસપાસનો પ્રદેશ છે ને, ત્યાં રાજમહલની ટેકરીઓ તમને જોવા મળશે. અને રાજમહેલની ટેકરીઓને ભાગ રૂપે અહીંયા તમે એક્સટેન્ડ થયેલી જોવા મળશે મેઘાલયની અંદર ગારો ખાસીની જયંતિયાની ટેકરી. અને વચ્ચેનો જે ગેપ છે કે જ્યાં ઘણી બધી નદીઓ વહી રહી છે અને એકદમ મેદાની સ્વરૂપ થઈ ગયું છે, એને માલદા ગેપ કહેવાય છે. શું કહેવાય છે? માલદા ગેપ કહેવાય છે. આ બાંગ્લાદેશનો જે પ્રદેશ છે ને, કે જ્યાં નદીઓના કારણે કહેવાય ને ટેકરીઓ ધોવાઈ ગઈ છે, કોઈ ટેકરી મેદાની સ્વરૂપ જોવા મળે છે, ટેકરી જોવા મળતી નથી, એને માલદા ગેપ કહેવાય. શું કહેવાય? માલદા ગેપ કહેવાય છે. ચાલો હવે હિમાલયનું પ્રાદેશિક વિભાજન જોઈ લઈએ. બહુ અગત્યનો ટોપિક છે. આમાંથી પ્રશ્ન પૂછાય ને તો જોડકું પૂછાય. શું પૂછાય? જોડકું પૂછાય. તો જો જોડકામાં શું યાદ રાખવાનું તમારે? સિંધુ થી સતલજ, સિંધુ થી સતલજ, સિંધુ સિંધુ થી સતલજ સુધીનો જે વિસ્તાર છે એ હિમાલયને શું કહેવાય છે? તો કે ભાઈ પંજાબ હિમાલય કહેવાય છે. એને કાશ્મીર હિમાલય અથવા હિમાચલ હિમાલય પણ કહેવાય. તો પંજાબ હિમાલય એ સિંધુ થી સતલજ 560 કિલોમીટર નો છે, કાશ્મીર અથવા હિમાચલ હિમાલય. ત્યારપછી સતલજ, સતલજ થી કાલી, સતલજ થી કાલી, કાલી નદી છે ને ભારત અને નેપાળ વચ્ચે સીમા બનાવે છે. કાલી નદીને કાલી મહાકાલી પણ કહેવાય છે અને શારદા પણ કહેવાય છે. તો સતલજ થી કાલી નદી વચ્ચેનો જે વિસ્તાર છે એને કુમાઉ હિમાલય કહેવાય છે. શું કહેવાય છે? કુમાઉ. પહેલું પંજાબ હિમાલય, પછી કુમાઉ હિમાલય. સતલજ થી કાલી 320 કિલોમીટર બહુ નાનો છે, કુમાઉ હિમાલય કહેવાય છે. કુમાઉ હિમાલયને પશ્ચિમમાં ગઢવાલ હિમાલય અને પૂર્વમાં કુમાઉ હિમાલય કહેવાય છે. એનું સર્વોચ્ચ શિખર છે નંદા દેવી, જે ભારતનું સર્વોચ્ચ શિખર, સંપૂર્ણપણે ભારતમાં હોય એવું હિમાલય તો ભારતનું સર્વોચ્ચ શિખર નંદા દેવી, એ કુમાઉ હિમાલયમાં આવેલું છે. પછી નેપાળ હિમાલય, હિમાલયનો સૌથી ઊંચો ભાગ છે, કાલી નદીથી તિસ્તા સુધી. જો અહીંયા કાલી નદી છે, કાલી નદી અહીંયા સિક્કિમમાંથી બ્રહ્મપુત્રની સહાયક બને છે, તિસ્તા નદી, બ્રહ્મપુત્રની સહાયક બને છે તિસ્તા નદી. તો કાલી થી તિસ્તા નદી સુધીનો જે આ વિસ્તાર છે, આ પટ્ટો જે છે એ વિસ્તારને કહેવાય છે નેપાળ હિમાલય, કે જે હિમાલયનો સૌથી ઊંચો ભાગ છે, કે જેની લંબાઈ 800 કિલોમીટરની આસપાસ છે. અને આસામ હિમાલય, તો આસામ હિમાલય જે છે એ તિસ્તા થી બ્રહ્મપુત્ર અથવા તો દિહાંગ સુધી, તિસ્તા થી બ્રહ્મપુત્ર અથવા તો દિહાંગ સુધીનો જે વિસ્તાર છે એ વિસ્તાર 750 કિલોમીટર, તિસ્તા થી બ્રહ્મપુત્ર, એટલે બ્રહ્મપુત્ર આ રીતે કહેવાય છે, આ બ્રહ્મપુત્ર છે. તો તિસ્તા થી બ્રહ્મપુત્ર નો આ જે હિમાલયનો પોર્શન છે એને કહેવાય છે અસમ હિમાલય. શું કહેવાય છે? અસમ હિમાલય. તો એ અસમ હિમાલય છે, એમાં અગત્યના શિખરોમાં છે ચોમોલહારી અને નામચાબરવા, ચોમોલહારી અને નામચાબરવા. તો પ્રાદેશિક વિભાજન ખાસ યાદ રાખવાનું, આપણે સામે પૂછાયેલો પ્રશ્ન છે. શું પૂછે? આ પૂછે સામે નદીનું નામ પૂછે, જોડકા જોડવાનું. તો પંજાબ હિમાલય સિંધુ થી સતલજ, કુમાઉ હિમાલય સતલજ થી કાલી, નેપાળ હિમાલય કાલી થી તિસ્તા, અસમ હિમાલય તિસ્તા થી બ્રહ્મપુત્ર. ક્લિયર થઈ ગયું? બરાબર. તો 560 કિલોમીટર, 320 કિલોમીટર, 560 કિલોમીટર, 320 કિલોમીટર, પછી 800 કિલોમીટર અને છેલ્લે 750 કિલોમીટર. ઓકે, આ રીતે ચારે ચાર હિમાલયના પોર્શન ખાલી છે, એ યાદ રાખી લેજો. ચાલો હવે આપણે દ્વિકલ્પીય ભારતની વાત કરવી છે. તો દ્વિકલ્પીય ભારત, દ્વિકલ્પીય ભારતની જે ટેકરીઓ છે એ ટેકરીઓ માટે તમને સમજાવી છે. બરાબર, આટલે સુધી ક્લિયર છે પેલા તો બધાને? પછી દ્વિકલ્પીય ભારતની ટેકરીઓ આપણે જોઈ લઈએ ફટાફટ. તો જો દ્વિકલ્પીય ભારતની ટેકરીઓ છે ને આ રીતે કંઈક ફેલાઈ ગઈ છે. આપણી આ બુકનો જ ફોટો છે, હું તમને ખાલી કહી દઉં કે આમાં તમારે શું યાદ રાખવાનું છે. તો તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે પહેલા તો ચાર પર્વતમાળાઓ છે. અરવલ્લી પર્વતમાળા, કે જે ઉત્તર ગુજરાતથી લઈને છેક દિલ્હી સુધી ફેલાયેલી છે. આપણે ઉત્તર ગુજરાતમાં પાલનપુરથી લઈ અને છેક દિલ્હી રાષ્ટ્રપતિ ભવન રાયસેના હિલ સુધી ફેલાયેલી છે અરવલ્લી પર્વતમાળા. અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? તો કે ગુરુ શિખર. સૌથી ઊંચું શિખર કયું છે? ગુરુ શિખર. ઉપરાંત માઉન્ટ આબુ પણ અરવલ્લી પર્વતમાળાના ભાગરૂપે આવેલું છે.
કયા રાજ્યમાં તો કે રાજસ્થાન ત્યાર પછી વાત કરીએ તો અરવલ્લી પર્વતમાળા જે છે એ ભારતની સૌથી જૂની અને વિશ્વની સૌથી જૂની પર્વતમાળાઓ પૈકીની એક અરવલ્લી પર્વતમાળા છે અરવલ્લી પર્વતમાળા ગેડ પ્રકારના પર્વતનું ઉદાહરણ છે કેવા પ્રકારના ગેડ પ્રકારના અથવા તો શેષ પર્વત પણ કહેવાય અરવલ્લીને શું કહેવાય શેષ પર્વત બરાબર ત્યાર પછી વાત કરીએ તો વિંધ્યાચલ પર્વતમાળા જે છે એ લગભગ 1050 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે કેટલી આપણા પંચમહાલના પાવાગઢથી લઈને છે બિહાર સુધી 1050 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે વિંધ્યાચલ પર્વતમાળા આ વિંધ્યાચલ પર્વતમાળા મુખ્યત્વે ત્રણ ભાગમાં વિભાજિત થયેલી છે તો વિંધ્યાચલ ભાંડુર કે ભારનેની ટેકરીઓ અને છેલ્લે આવે છે કૈમૂરની ટેકરીઓ ઓકે એમાં ભાંડુર કે ભારનેની ટેકરીની અંદર વિંધ્યાચલ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર સદભાવના કે જે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે વિંધ્યાચલ પર્વતમાળાનું ભારતનું સૌથી ઊંચું શિખર પૂછે તો સદભાવના મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે ઓકે ત્યાર પછી વાત કરીએ તો સાતપુડા પર્વતમાળા તો જો વિંધ્યાચલ અને સાતપુડાની વચ્ચે કઈ નદી વહે છે તો કે વચ્ચે નર્મદા નદી વહે છે હવે સાતપુડા પર્વતમાળા છે એની અંદર પણ ત્રણ ભાગ છે અલગ અલગ રાજપીપળાની ટેકરીઓ મહાદેવની ટેકરીઓ અને મૈકલની ટેકરીઓ અથવા મૈકલની પર્વતમાળા તો રાજપીપળાની ટેકરીનું સૌથી ઊંચું શિખર માતાસર છે પણ તમને સાતપુડા પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર પૂછે તો યાદ રાખજો ધૂપગઢ સાતપુડા પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે ધૂપગઢ ઉપરાંત અન્ય પણ એક જાણીતું સ્થળ છે પંચમઢી એ પણ સાતપુડા પર્વતમાળામાં જ આવશે અને મૈકલ પર્વતમાળાની અંદર તમને જોવા મળશે અમરકંટક મૈકલમાં શું આવશે અમરકંટક એ મૈકલ પર્વતમાળાના ભાગરૂપે આવશે ઓકે ચાલો ત્યાર પછી વાત કરીએ તો મહારાષ્ટ્ર મહારાષ્ટ્રની અંદર અજંતા ટેકરીઓ આવેલી છે મહારાષ્ટ્રની અંદર ગાવિલગઢની ટેકરીઓ આવેલી છે બરાબર કલસુબાઈ ટેકરી આવેલી છે મહાબળેશ્વર આ બધું મહારાષ્ટ્રની અંદર આવેલું છે સહ્યાદ્રીના ભાગરૂપે આ જે સહ્યાદ્રી છે એ એક્સટેન્ડ થયેલી છે છેક કન્યાકુમારી સુધી બરાબર તો આપણી તાપી નદીથી લઈને છેક કન્યાકુમારી સુધી 1600 કિલોમીટર કેટલા કિલોમીટર તો કે 1600 કિલોમીટરની લંબાઈ છે સંપૂર્ણપણે ભારતમાં જ હોય તેવી ભારતની સૌથી લાંબી પર્વતમાળા પૂછે તો પશ્ચિમ ઘાટ લખવાનું પશ્ચિમ ઘાટ ન હોય તો સહ્યાદ્રી તો સંપૂર્ણપણે ભારતમાં જ હોય વિકસિત એવી ભારતની સૌથી લાંબી પર્વતમાળા કહી તો કે ભાઈ સહ્યાદ્રી કારણ કે હિમાલય સંપૂર્ણપણે ભારતમાં નથી ઓકે તો સહ્યાદ્રી પર્વતમાળા 1600 કિલોમીટરની લંબાઈ છે હવે સહ્યાદ્રી પર્વતમાળા તમે શું યાદ રાખવાનું તો જો સહ્યાદ્રીનું સૌથી ઊંચું શિખર પૂછે તો કલસુભાઈ બરાબર પણ એવું પૂછે કે પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર જે છે ને એનું સૌથી ઊંચું શિખર છે અનાઈમુડી જે કેરળમાં આવેલું છે અનાઈમુડી ક્યાં આવેલું છે કેરળમાં અનાઈમુડી કેરળમાં આવેલું છે હવે સમજો તો અહીંયા થોડું તમને ક્લિયર કરી દઉં કે આ રીતનું છે કંઈક બરાબર આ પર્વતમાળા છે સહ્યાદ્રી પર્વત પડી આ રીતે છે એ પર્વત માળા છે આ પશ્ચિમ ઘાટ અહીંયા આવેલું છે નીલગીરી પેલા શું છે અહીંયા અહીંયા નીલગીરી છે આ પશ્ચિમ ઘાટ છે નીલગીરીની નીચે અનામલાઈ ટેકરી છે અહીંયા વચ્ચે કઈ છે અનામલાઈ ટેકરી અનામલાઈની નીચે અહીંયા જે આવેલું છે ને અનાઈમુડી આવેલું છે શું આવેલું છે અનાઈમુડી અનાઈમુડીની નીચે જે ટેકરીઓ આવેલી છે ને એ ટેકરીઓ ઈલામલાઈની ટેકરી છે કઈ ટેકરી છે ઈલામલાઈ અથવા કાર્ડેમમ ટેકરી પણ કહેવાય છે ઈલાઈજી ટેકરી પણ કહેવાય છે અને અનામલાઈ અનાઈમુડી છે ને આ બાજુની તમિલનાડુ જે પોર્શન છે ત્યાં જે ટેકરી આવેલી છે પાલની ટેકરી કઈ ટેકરી પાલની ટેકરી તો જો અનામલાઈ ટેકરી ઈલામલાઈ ટેકરી અને પાલની ટેકરી ત્રણેયનું સંગમ જે જગ્યાએ થાય છે ત્યાં આવેલું છે અનાઈમુડી અનાઈમુડીની ઊંચાઈ છે ને 2695 મીટર જેની આસપાસ છે કે જે દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર છે અનાઈમુડી અનાઈમુડી કેરળમાં આવેલું કયા રાજ્યમાં આવ્યું કેરળ નીલગીરીની વાત કરું તો નીલગીરીની ઉપર બે અગત્યના શિખરો જાણીતા છે એક તો છે દોદાબેટા અને મુકુર્તિ દોદાબેટા અને મુકુર્તિ દોદાબેટા છે ને ત્યાં જ આવેલું છે ઊટી જે છે પર્વત કહેવાય કે તીર્થસ્થળ છે જાણીતું એ ઊટી દોદાબેટા પાસે આવેલું છે નીલગીરીના ભાગરૂપે નીલગીરી પર્વત ઉપર ઓકે અને પાલની ટેકરીઓ છે ને પાલની ટેકરીઓ પર જાણીતું પર્યટન સ્થળ છે કોડાઈ કેનાલ તમિલનાડુનું કોડાઈ કેનાલ એ પાલની ટેકરીમાં આવેલું છે કોડાઈ કેનાલ તમિલનાડુની અંદર ઓકે તો આ કન્સેપ્ટ ખાસ યાદ રાખજો બહુ ભૂષણ વાળો છે આ કન્સેપ્ટ ક્યાંય તમને ક્લિયર જોવા મળશે નહીં તો આ રીતનો કન્સેપ્ટ સાથે સમજી લેજો હવે પછી આપણે ફિગર મારી જઈએ જો અનાઈમુડી કેરળની વાત કરી હવે જો નીચે મેં જે તમને કહેવાય ને ઈલામલાઈ ટેકરીઓ કીધી ને ઈલામલાઈ ટેકરીઓ તો એ ઈલામલાઈ ટેકરીઓ અથવા તો ઈલાયજી ટેકરી અથવા તો કાર્ડેમમ ટેકરી એની અંદર એક ઘાટ આવેલો છે ઘાટનું નામ છે સેન કોટ્ટા ઘાટ કયો ઘાટ છે સેન કોટ્ટા ઘાટ
તો સેનકોટા ગાડ છે ને એ કેરળ અને તમિલનાડુ ને જોડે છે, કેરળ અને તમિલનાડુ ને, ખાસ કરીને તિરુવનંતપુરમ થી મદુરાઈ ને જોડે છે આ સેનકોટા ગાડ. અને સેનકોટા ગાડ ની નીચે પણ એક ટેકરી આવેલી છે, ટેકરી નું નામ છે મહેન્દ્રગીરી, તમિલનાડુ ની અંદર આવેલી છે મહેન્દ્રગીરી ટેકરી, તમિલનાડુ માં આવેલી છે મહેન્દ્રગીરી ટેકરી. ઓકે, અહીંયા પણ મહેન્દ્રગીરી આવશે, ગણઝર ટેકરી ના ભાગ રૂપે ઓડિશામાં પણ મહેન્દ્રગીરી આવશે. ચાલો, ઇલામલાઈ ઇલાયચી અથવા કાર્ડેમમ ટેકરી અને અલામલાઈ ટેકરી. અનામલાઈ ટેકરી છે ને એમાં જ આવેલો છે પાલ ઘાટ. અનામલાઈ ટેકરીમાં શું આવેલું છે? પાલ ઘાટ આવેલો છે. એ પાલ ઘાટ પણ કેરળ ને કોની સાથે જોડે છે? તો કેરળ ને તમિલનાડુ સાથે જોડે છે. કોચીન થી તમિલનાડુ જવા માટે તમને પાલ ઘાટ નો ઉપયોગ થશે. ઓકે, અને નીલગીરી ની તમને વાત કરી દીધી. બાબા બુદન ની ટેકરીઓ કર્ણાટકમાં આવેલી છે. બાબા બુદન ની ટેકરી કર્ણાટકમાં આવેલી છે. કુંદ્રેમપ અને બ્રહ્મગીરી ની ટેકરી પણ કર્ણાટકમાં જ આવેલી છે. બ્રહ્મગીરી ની વાત કરું તો બ્રહ્મગીરી ની ટેકરીઓ માંથી નીકળે છે કાવેરી નદી. બ્રહ્મગીરી ની ટેકરીઓ માંથી કઈ નદી નીકળે છે? તો કાવેરી નદી બ્રહ્મગીરી ટેકરીઓ માંથી નીકળે છે. ઓકે, ચલો ત્યાર પછી તમિલનાડુ ની અંદર આવેલી ટેકરી ની વાત કરું તો તમિલ, જો પ્રશ્ન એવો જ પૂછશે કે કઈ ટેકરી કયા રાજ્યમાં આવેલી છે, તો તમારે ખાલી યાદ રાખવાનું કે તમિલનાડુ ની અંદર જાવાદી, સેવારાય, પંચમહાલ, મુકુટી અને દોદાપેટા આ બધું કયા રાજ્યમાં આવશે? પંચમહાલ તમિલનાડુ માં આવશે. ત્યાર પછી આંધ્રપ્રદેશ, તો આંધ્રપ્રદેશમાં નલ્લમાલા, કોડાવેડુ, પાલકોંડા, વેલીકોડા. નલ્લમાલા, કોડાવેડુ, પાલકોંડા, વેલીકોડા આ બધું શેમાં આવશે? આંધ્રપ્રદેશ ની અંદર આવશે. અને જીજાગઢા, તો નલ્લમાલા, કોડાવેડુ, પાલકોંડા, વેલીકોડા, જીજાગઢા આ બધું શેમાં આવશે? આંધ્રપ્રદેશ ની અંદર આવશે. ગઢઝર ટેકરીઓ જે છે, ગઢઝર ટેકરી, ગઢઝર ટેકરી ઓડિશા ની અંદર આવશે. અને એનું સૌથી ઊંચું શિખર છે મહેન્દ્રગીરી, કે જે ઓડિશામાં આવેલું છે. ગઢઝર ટેકરી નું સૌથી ઊંચું શિખર છે મહેન્દ્રગીરી. ઓકે, અને સંપૂર્ણ પશ્ચિમ પૂર્વઘાટ, આ જે પૂર્વઘાટ છે એ તૂટક તૂટક છે. કારણ કે જે નદીઓ છે ને, નદીઓ એ ઘાટ ને તોડી નાખ્યો છે. સમજો, અહીંયા મહાનદી તોડી નાખો, અહીંયા ગોદાવરી નદી તોડી નાખો, અહીંયા કૃષ્ણ નદી તોડી નાખો, અહીંયા કાવેરી નદી તોડી નાખો. તો મહાનદી, કૃષ્ણા, ગોદાવરી, કાવેરી આ બધી નદીઓ ઘાટ ને તોડી નાખ્યો છે, તૂટક તૂટક છે. એટલે પશ્ચિમ ઘાટ છે એકદમ સમાંતર તમને જોવા મળશે. તો ફરી વખત રાજ્યવાઈ યાદ રાખી લેવાનું, તમિલનાડુ ની અંદર જાવાદી, સેવારાય, પંચમલાય, દોદાપેટા અને મુકુટી. આંધ્રપ્રદેશ ની અંદર નલ્લમાલા, કોડાવેડુ, પાલકોંડા, વેલીકોડા, જીજાગઢા. ઓડિશા ની અંદર ગઢઝર ટેકરી, ઓડિશા ની અંદર આવેલી છે ગઢઝર ટેકરી, એનું સૌથી ઊંચું શિખર છે મહેન્દ્રગીરી. ઓકે, અહીંયા તમિલનાડુમાં પણ મહેન્દ્રગીરી શિખર આવશે. તમિલનાડુમાં પણ મહેન્દ્રગીરી શિખર આવશે. ક્લિયર છે? અને ખાલી તેલંગાણામાં યાદ રાખજો, શેષાચલમ, શેષાચલમ ની ટેકરી ક્યાં આવેલી? તો તેલંગાણામાં આવેલી છે શેષાચલમ. ઓકે, ત્યાર પછી જો વાત કરું તો અહીંયા છોટાઉદેપુર, સોરી, છોટા નાગપુર ની આસપાસનો જે પ્રદેશ છે, બિહાર, ઝારખંડ, ખાસ કરીને ઝારખંડ નો પ્રદેશ, તો ઝારખંડ ના પ્રદેશ ની અંદર આવેલી છે રાજમહલ ની ટેકરીઓ. કઈ ટેકરી આવેલી છે? રાજમહલ ની ટેકરીઓ ઝારખંડમાં. એ રાજમહલ ની ટેકરીઓ એક્સટેન્ડ થાય છે ક્યાં સુધી? તો રાજમહલ ની ટેકરીઓ એક્સટેન્ડ થાય છે મેઘાલય અને અસમ સુધી. તો મેઘાલય ની અંદર આવેલી છે ગારો, ખાસી અને જયંતિયા ની ટેકરીઓ, જયારે અસમ ની અંદર આવેલી છે મિકીર અને રાંગમા ટેકરીઓ. તો અસમમાં બરાઈ ટેકરી છે, પણ બરાઈ ટેકરી હિમાલય નો ભાગ છે, પરંતુ અસમ ની મિકીર અને રાંગમા ટેકરી જે છે એ હિમાલય નો ભાગ નથી, એ આ દ્વીપકલ્પ ભારત નો જ ભાગ માનવામાં આવે છે. ઓકે, તો મિકીર અને રાંગમા ટેકરી અસમમાં, ગારો, ખાસી, જયંતિયા ટેકરી મેઘાલય ની અંદર આવેલી છે. આ ખાસી ટેકરી જે છે, ખાસી ટેકરી ઉપર જ મેઘાલય નું મુખ્ય મથક શિલોંગ વસેલું છે. મેઘાલય નું મુખ્ય મથક શિલોંગ ખાસી ટેકરી માં જ આવશે. અને પેલું જે મોસીનારમ જે છે, ચેરાપુંજી છે, એ પણ ક્યાં આવશે? ખાસી ટેકરીમાં જ આવેલું છે. ઓકે, તો આ દ્વીપકલ્પીય ભારતની ટેકરીઓ વિશે આપણે વાત કરી. આમાંથી કોઈ પ્રશ્ન પૂછાય તો આપણને આવડે. ચલો, ક્લિયર છે બધાને? હવે દ્વીપકલ્પ ભારતના તટ પ્રદેશ, તો આમાંથી તો પ્રશ્ન પૂછાય પૂછાય પૂછાય, આમાંથી તો પ્રશ્ન પૂછાય જ છે. એટલે આપણે ખાસ યાદ રાખજો કે આમાંથી જો પ્રશ્ન પૂછાય તો આપણને આવડવું જોઈએ. ઓકે, તો જો કચ્છ નો જે દરિયા કિનારો છે, આપણે કચ્છ થી લઈને સૌરાષ્ટ્ર નો જે બધો દરિયા કિનારો છે એને આપણે કહીએ છીએ કચ્છ કાઠિયાવાડ તટ. પછી દક્ષિણ ગુજરાત નો જે દરિયા કિનારો છે એને આપણે કહીએ છીએ ગુજરાત તટ. પછી દક્ષિણ ગુજરાત માં છે કે આપણું ગુજરાત નું એન્ડિંગ થાય દમણ, તો એ વલસાડ થી લઈ અને છે ગોવા સુધીનો જે દરિયા કિનારો છે એને કહેવાય છે કોંકણ તટ. પછી ગોવા થી લઈ અને છેક મેંગ્લોર સુધી, ગોવા થી મેંગ્લોર સુધીનો જે દરિયા કિનારો છે એને કહીએ છીએ કન્નડ તટ. ગોવા થી મેંગ્લોર સુધીનો, મેંગ્લોર કર્ણાટક, તો ગોવા થી મેંગ્લોર સુધીનો કર્ણાટક નો જે દરિયા કિનારો છે એને કહીએ છીએ કર્ણાટક, ઉપરથી કન્નડ તટ. અને કેરળ નો જે દરિયા કિનારો છે કેરળ,
એ કેરળ રાજ્યના દરિયા કિનારે આપણે કહીએ છીએ માલાબાર તટ. ઓકે, આ માલાબાર તટ જે છે એની ઉપર તમારે બે સરોવર યાદ રાખવાના છે, એક તો વેમ્બનાડ સરોવર અને અષ્ટામુડી સરોવર. વેમ્બનાડ સરોવર અને અષ્ટામુડી સરોવર આ બંને સરોવરો જે છે એ લગુન સરોવરો છે. કેવા છે? લગુન. લગુન એટલે દરિયા કિનારે આવેલા ખારા પાણીના સરોવર, કે જે લગુન સરોવર તરીકે જાણીએ. ઓકે, તો અહીંયા તમારે આ પશ્ચિમ કિનારો કમ્પ્લીટ, કચ્છ કાઠિયાવાડ તટ, ગુજરાત તટ, કોંકણ તટ, કન્નડ તટ અને માલાબાર તટ, આ પશ્ચિમનો કિનારો. પૂર્વના કિનારાની વાત કરીએ તો કોરોમંડલ તટ, તમિલનાડુનો દરિયા કિનારાને કહેવાય છે કોરોમંડલ તટ. અને તમિલનાડુ અને આંધ્રપ્રદેશની સીમા ઉપર જે કિનારે દરિયા કિનારે જે સરોવર આવેલું છે, સરોવરનું નામ છે પુલિકટ સરોવર. તમિલનાડુ અને આંધ્રપ્રદેશની સીમા ઉપર જે સરોવર આવેલું છે, સરોવરનું નામ છે પુલિકટ સરોવર. ત્યાર પછી ગોદાવરી અને કૃષ્ણા નદી, ગોદાવરી અને કૃષ્ણા નદીના સંગમ સ્થાન ઉપર અહીંયા દરિયા કિનારે જે સરોવર આવેલું, સરોવરનું નામ છે મીઠા પાણીનું સરોવર, કોલેરુ સરોવર. કયું સરોવર છે? કોલેરુ સરોવર. અને એ તટને કહેવાય છે આંધ્ર તટ. ઓકે, અને આંધ્રપ્રદેશની ઉત્તર ઓડિશાનો જે દરિયા કિનારો છે, ઓડિશાના દરિયા કિનારાને કહેવાય છે ઉત્કલ તટ અથવા તો ઉત્તરી સરકાર. ઉત્કલ તટ અથવા તો અહીંયા લખ્યું છે ઉત્તરી સરકાર. ઓકે, ઉત્તરી સરકાર તટ, ઉત્તરી સરકાર અથવા ઉત્કલ તટ. અને એમાં જ આવેલું છે કયું સરોવર? તો ચિલ્કા સરોવર. ચિલ્કા સરોવર એ ભારતનું ખારા પાણીનું સૌથી મોટું સરોવર છે. ચિલ્કા એ ભારતનું ખારા પાણીનું સૌથી મોટું સરોવર છે. અને પશ્ચિમ બંગાળનો જે દરિયા કિનારો છે ત્યાં આવેલો છે સુંદરવન ડેલ્ટા. સુંદરવન ડેલ્ટા કઈ નદીને કારણે? તો કે ગંગા અને બ્રહ્મપુત્રને કારણે રચાયેલો જે ડેલ્ટા છે એને આપણે કહીએ છીએ સુંદરવન ડેલ્ટા પ્રદેશ. એટલે થઈ ગયું. તો આ સુંદરવન ડેલ્ટા છે એ પણ ખાસ યાદ રાખી લેજો. તો આ ટોપિક પણ પરીક્ષામાં પૂછાવા જેવો હતો, એટલા માટે આપણે એને ભારતની અંદર ઇન્ક્લુડ કર્યો છે. હવે વાત કરી છે આપણે નદી તંત્રની. તો જો નદી તંત્રમાં તમને ફટાફટ સિમ્પલ સમજાવી દઉં કે નદી તંત્રમાં આપણે દરેક નદીને જોવાનો હવે ટાઈમ છે નહીં, ફટાફટ જોઈ લઈએ આપણે બધી નદીઓને મેપની અંદર જ, કે પરીક્ષામાં શું પ્રશ્ન પૂછાઈ શકે અને પૂછાય તો કઈ રીતે એનો જવાબ લખવો. તો જો આ સિંધુ નદીનો મેપ છે, તો સિંધુ નદીમાં પહેલી વસ્તુ કે સિંધુ નદી ઉદગમ ક્યાં છે? તો સિંધુ નદી ઉદગમ સ્થાન છે સોનોખાબ ગ્લેશિયર. સિંધુ નદીનું ઉદગમ સ્થાન છે કૈલાસ રેન્જની અંદર સોનોખાબ ગ્લેશિયર. આ જે સોનોખાબ ગ્લેશિયર છે એ સોનોખાબ ગ્લેશિયર માંથી નદી નીકળે છે ત્યારે એને સેંગી ખંબન કહેવાય છે. શું કહેવાય છે? સેંગી ખંબન. શું કહેવાય છે? સેંગી ખંબન. ત્યાર પછી દમચોક પાસે, દમચોક પાસેથી એ નદી આપણા ભારતમાં એન્ટર થાય છે. કઈ બે પર્વતમાળાઓની વચ્ચેથી પસાર થાય છે? યાદ રાખશું લદાખ અને જાસ્કર. આ બે પર્વતમાળાઓ જે છે લદાખ અને જાસ્કર, જો ઉપર કારાકોરમ નીચે લદાખ અને પછી જાસ્કર, તો લદાખ અને જાસ્કર બંનેની વચ્ચેથી પસાર થાય છે સિંધુ નદી. આ સિંધુ નદી છે એ એકમાત્ર લેહ જિલ્લામાંથી જ પસાર થાય છે. એકમાત્ર કયા જિલ્લા? એકમાત્ર લેહ જિલ્લામાંથી જ, ભારતના એકમાત્ર લેહ જિલ્લામાંથી જ પસાર થાય છે. અને અંતે પછી એ નદી ધીમે 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 આગળ વધી અને ચિલ્લાસ નામના સ્થળ પાસે, કયા સ્થળ પાસે? ચિલ્લાસ નામના સ્થળ પાસે જઈ અને અંતે પાકિસ્તાનમાં પ્રવેશ કરી જાય છે. પાકિસ્તાનમાં પ્રવેશ કરી અને ધીમે 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 આગળ વધી અને અંતે કરાંચી પાસે જઈ અને અરબ સાગરને મળી જાય છે. હવે આ જે સિંધુ નદી છે એની ટોટલ લેન્થ એની છે 2880 કિલોમીટર. સિંધુ નદીની કુલ લંબાઈ પૂછે તો કેટલી છે? તો 2880 કિલોમીટર જેટલી એની કુલ લંબાઈ છે. ઓકે, હવે સિંધુની સહાયક નદીઓની જો આપણે વાત કરીએ તો સિંધુની સહાયક નદીમાં પહેલી જ આવે છે ઝેલમ સહાયક નદી. કઈ નદી છે? ઝેલમ. ઝેલમની તમને વાત કરું તો ઝેલમ નદી જે છે એ શેષનાગ સરોવર અથવા તો વેરીનાગ ઝરણો જે છે ત્યાંથી નીકળે છે ઝેલમ નદી અને હુલર સરોવરને જઈને મળે છે. કયા સરોવર છે? હુલર સરોવર. ત્યાર પછી શ્રીનગર શહેર પાસે પસાર થાય છે ઝેલમ નદી. કઈ નદી? ઝેલમ નદી. શ્રીનગર શહેર પાસે પસાર થઈ અને બાસમંગલ નામના સ્થળેથી પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે અને જઈ અને ચીનાબને મળી જાય છે. પણ મળી જાય છે ઝેલમ નદી ચીનાબને મળી જાય છે. હવે વાત કરીએ ચીનાબની, તો ચીનાબ નદી જે છે એ હિમાચલ પ્રદેશમાંથી ઉદ્ભવે છે. જો ઝેલમ નદી છે ને જમ્મુ કાશ્મીરમાંથી નીકળતી હતી, એટલે ચીનાબ નદી છે ને હવે હિમાચલ પ્રદેશમાંથી નીકળે છે. ચીનાબ નદી છે ને બે નદીઓના સંગમથી બને છે. કઈ કઈ? તો કે ચંદ્રા અને ભાગા. ચંદ્રા અને ભાગા, ચંદ્રા અને ભાગા બે નદીઓના સંગમથી બને છે ચીનાબ. તો તાંડી નામના સ્થળે એકબીજા જોડે મળી જાય છે. તાંડી નામના સ્થળે ચીના બને ચંદ્ર અને ભાગા, અને ચંદ્ર ભાગા તરીકે પણ ઓળખાય. એ ચંદ્ર ભાગા નદી આગળ જતા ચીના બની જાય છે. એ ચીના નદી ઉપર અલગ અલગ પરિયોજનાઓ આવેલી છે. ત્રણ અલગ અલગ પરિયોજના છે બરાબર ચીના નદી ઉપર. કઈ કઈ? તો ચીના નદી ઉપર પરિયોજના છે દુલહસ્તી પરિયોજના, બગલીહાર પરિયોજના અને સલાલ પરિયોજના. જમ્મુ કાશ્મીરમાં જ આવેલી છે ત્રણે ત્રણ. તો ચીના નદી ઉપર ત્રણ પરિયોજના છે, દુલહસ્તી પરિયોજના, બગલીહાર પરિયોજના અને સલાલ.
તો દુલ દુલહસ્તી બગલીહાર કે સલાલ આ ત્રણે ત્રણ પરિયોજના કઈ નદી ઉપર ચિનાબ નદી ઉપર છે અંતે ચિનાબ નદી છે આગળ જઈ અને અંતે છે કોને મળી જાય છે તો કે ભાઈ સિંધુ નદીને મળી જાય છે મિથાનકોટ પાસે તો મિથાનકોટ પાસે ચિનાબ નદી સિંધુ નદીને મળી જાય છે ત્યાર પછી વાત કરીએ તો રાવી નદી તો જ્યાંથી ચિનાબ નદી નીકળે છે ત્યાંથી જ રાવી નદી પણ નીકળે છે રોહતાંગ ઘાટ પાસેથી રાવી નદી આજે રાવી નદી છે રાવી નદી ઉપર પણ બે બંધ બનાવવામાં આવ્યા છે એક તો બંધનું નામ છે ચમેરા બંધ કે જે હિમાચલ પ્રદેશમાં આવેલો છે ચમેરા બંધ અને બીજો એક બંધ છે કે જેનું નામ છે રણજીત સાગર ડેમ અથવા તો થીન પરિયોજના એ પંજાબમાં છે રણજીત સાગર ડેમ અથવા થીન પરિયોજના રાવી નદી ઉપર પંજાબમાં છે અને ચમેરા જે ડેમ છે ચમેરા બંધ છે ચમેરા બંધ હિમાચલ પ્રદેશમાં આવેલો છે ક્યાં આવેલો છે હિમાચલ પ્રદેશ આ જે રાવી નદી છે રાવી નદી કિનારે વસેલું છે લાહોર રાવી નદી કિનારે કયું શહેર વસેલું છે તો કે ભાઈ લાહોર રાવી નદી કિનારે વસેલું છે લાહોર રાવી નદી કિનારે વસેલું છે અને બીજી એક અગત્યની વસ્તુ કે રાવી નદી છે ને એ વાઘા બોર્ડર પાસેથી પસાર થાય આપણે પંજાબમાં આવે ને વાઘા બોર્ડર તો એ વાઘા બોર્ડર પાસેથી રાવી નદી પસાર થાય છે ઓકે તો એ રાવી નદીની આપણે વાત કરી ત્યાર પછી વાત કરી તો બિયાસ તો જો બિયાસ બહુ અગત્યની નદી કેમ કારણ કે બિયાસ એક એવી નદી છે કે જે સિંધુની સહાયક નદી છે કે જે સંપૂર્ણપણે ભારતમાં જ વહે છે એનું ઉદ્ગમ એ ભારત અને અંત પણ ભારત ઉદ્ગમ ભારત અંત પણ ભારત તો સિંધુની એક એવી સહાયક કે જે સંપૂર્ણપણે ભારતમાં જ હોય એવી કઈ નદી તો કે બિયાસ ઓકે બિયાસ વાસ્તવમાં કોની સહાયક છે સતલજની અને સતલજ કોની સહાયક ચિનાબ ને ચિનાબ કોની સહાયક સિંધુની આ રીતે તો બિયાસ બિયાસ ની વાત કરી તો બિયાસ નદી પણ વ્યાસ નામના સ્થળેથી હિમાચલ પ્રદેશમાંથી ઉદ્ભવે છે બિયાસ નદી ઉપર એક ડેમ આવેલો છે ડેમનું નામ છે પોંગ ડેમ ડેમનું નામ છે પોંગ ડેમ તો પોંગ ડેમ પણ હિમાચલ પ્રદેશમાં છે કઈ નદી ઉપર બિયાસ નદી ઉપર બિયાસ નદી છે એ હરિકે નામના સ્થળ પાસે સતલજ ને આવી પડી જાય બિયાસ નદી પંજાબની અંદર હરિકે નામના સ્થળ પાસે આવી અને પણ પડી જાય છે સતલજ નદીને મળી જાય છે તો બિયાસ નું સંપૂર્ણપણે વહન શેમાં છે માત્ર ને માત્ર ભારતમાં જ છે ઓકે ત્યાર પછી વાત કરીએ તો સિંધુની જે સહાયક નદીઓ છે એમાં એક એવી સહાયક નદી કે જેનું ઉદ્ગમ સ્થાન ભારતની બહાર છે તો બાકી બધી સિંધુની સહાયકનું ઉદ્ગમ સ્થાન કેમ આવતું ભારતમાં પરંતુ આ જે પાંચ સિંધુની સહાયક છે એમાં એકમાત્ર એવી સિંધુની સહાયક કે જેનું ઉદ્ગમ સ્થાન ભારતની બહાર છે કઈ જગ્યાએ તો કૈલાસની અંદર છે રાકસતાલ સરોવર રાકસતાલ સરોવર બરાબર અથવા તો રાક્ષસતાલ પણ કહેવાય છે તો એ ત્યાંથી નીકળે છે કઈ નદી સતલજ નદી જેમ સિંધુ નદીને શરૂઆતમાં સેંગી ખંભાન કહેવાય છે એવી જ રીતે સતલજ નદીને શરૂઆતમાં લાંગચેન ખંભાન કહેવાય સિંધુ નદીને શરૂઆતમાં શું કહેવાય સેંગી ખંભાન કહેવાય છે એવી રીતે સતલજ નદીને શરૂઆતમાં લાંગચેન ખંભાન પણ કહેવાય છે ઓકે લાંગચેન ખંભાન આ સિંધુ નદી ભારતમાં કઈ જગ્યાએથી પ્રવેશ કરે તો ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો સિંધુ નદી ભારતમાં હિમાચલ પ્રદેશમાં પ્રવેશ કરે પણ કયા ઘાટમાંથી તો સિપકીલા ઘાટમાંથી પ્રવેશ કરે છે કયા ઘાટમાંથી તો કે સિપકીલા ઘાટમાંથી પ્રવેશ કરે છે ઓકે સિપકીલા ઘાટમાંથી હિમાચલ પ્રદેશમાં પ્રવેશ કરે છે સતલજ નદી ઉપર આપણે હિમાચલ પ્રદેશની અંદર એક ડેમ બનાવ્યો છે ડેમનું નામ છે ભાખડા ડેમ સતલજ નદી ઉપર હિમાચલ પ્રદેશની અંદર આપણે એક ડેમ બનાવ્યો છે ડેમનું નામ છે ભાખડા ડેમ ઓકે આ જે ભાખડા ડેમ છે એ ભાખડા ડેમ ને કારણે જે સરોવર રચાયું છે સરોવરનું નામ છે ગોવિંદ સાગર સરોવર કે જે ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર છે ગોવિંદ સાગર સરોવર ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર છે ઓકે પાણીના જથ્થાની દ્રષ્ટિએ ત્યાર પછી પંજાબની અંદર એક ડેમ આવે ડેમનું નામ છે નાંગલ ડેમ વાસ્તવમાં બંને સંયુક્ત રીતે જ બોલાતા હોય છે ભાખડા નાંગલ પણ બંને ડેમ અલગ અલગ છે ભાખડા નાંગલ ભાખડા ડેમ છે હિમાચલ પ્રદેશમાં નાંગલ ડેમ પંજાબની અંદર છે ઓકે અને અંતે હરિકે નામના સ્થળે બિયાસ નદીને મળે ત્યાર પછી અહીંયાથી એક હરિકે નામના સ્થળેથી કહેવાય કે બેરેજ બનાવી અને એક નહેર કાઢવામાં આવી છે નહેરનું નામ છે ઇન્દિરા સાગર નહેર ઓકે તો ઇન્દિરા સાગર નહેર અહીંયાથી કાઢવામાં આવી છે સતલજ નદીમાંથી અને અંતે સતલજ નદી છે એ ચિનાબને જઈને મળી જાય છે અને ચિનાબ નદી છે મિથાનકોટ પાસે જઈ અને સિંધુને મળી જાય છે ઓકે તો ચિનાબ નદી છે સિંધુને જઈને મળી જાય છે તો આ હતી સિંધુ અને તેની સહાયક નદીઓ ઓકે સિંધુ અને તેની સહાયક નદીઓ ક્લિયર છે બધાને ચાલો તો જેમ સિંધુ નદી તંત્ર જોયું એવી જ રીતે હવે આપણે જોઈશું ગંગા નદી તંત્ર જેમ સિંધુ નદી તંત્ર જોયું એમ હવે આપણે જોઈશું ગંગા નદી તંત્ર ઓકે તો જો ગંગા નદી તંત્ર જોઈએ એના પહેલા તમને કહી દઉં કે ગંગા નદી તંત્રમાં વાસ્તવમાં અલગ અલગ જે નદીઓ છે એના સંગમથી ગંગા બને છે તો પહેલા ગંગાનું સંગમ કઈ રીતે થયું મીન્સ કે કઈ કઈ નદીઓના સંગમથી ગંગા બની ને એ પહેલા આપણે સમજી લઈએ બરાબર તો જો બદ્રીનાથ જે છે ને બદ્રીનાથ એની પાસેથી નદી નીકળે છે અલકનંદા બદ્રીનાથ પાસેથી નદી નીકળે છે કઈ તો કે અલકનંદા સતોપત ગ્લેશિયર
સતોપત ગ્લેશિયર બદ્રીનાથ પાસેથી નદી નીકળે છે અલકનંદા અને ગંગોત્રી ગ્લેશિયર માંથી નદી નીકળે છે ભગીરથી તો બે નદી નીકળી આપણી પાસે અત્યારે તો જો એક તો સતોપત ગ્લેશિયર માંથી બદ્રીનાથ પાસેથી નીકળી અલકનંદા નદી અને ગંગોત્રી ગ્લેશિયર માંથી નીકળી ભગીરથી નદી ઓકે હવે ભગીરથી ને ઘણી સાઈડમાં રાખીએ અલકનંદા ને જરી થોડી માથાકૂટ કરી લઈએ અલકનંદા જોડે તો અલકનંદા નદી જે છે એ નીકળે છે અને અલકનંદા ને ડાબે કાંઠેથી મળે છે ધૌલી ગંગા અલકનંદા ને ડાબે કાંઠેથી કઈ નદી મળી ધૌલી ગંગા ધૌલી ગંગા કઈ જગ્યાએ મળી તો કોઈ વિષ્ણુ પ્રયાગ પાસે તો પહેલું પ્રયાગ કયું આવ્યું વિષ્ણુ પ્રયાગ પહેલું પ્રયાગ કયું આવ્યું વિષ્ણુ પ્રયાગ ઓકે પછી અલકનંદા ધીમે ધીમે આગળ વધે છે એ જ અલકનંદા ની અંદર નંદ પ્રયાગ પાસે કઈ નદી મળે છે તો કે નંદાકિની તો અલકનંદા ને ધૌલી ગંગા મળી વિષ્ણુ પ્રયાગ પાસે નંદ પ્રયાગ પાસે મળી નંદાકિની ત્યાર પછી કર્ણપ્રયાગ ત્યાર પછી આવે છે કર્ણપ્રયાગ એ કર્ણપ્રયાગ પાસે મળે છે પિંડલ ગંગા કર્ણપ્રયાગ પાસે મળે છે પિંડલ ગંગા તો કર્ણપ્રયાગ પાસે પિંડલ ગંગા તો જો ફરી વખત વિષ્ણુપ્રયાગ નંદપ્રયાગ અને કર્ણપ્રયાગ વિષ્ણુપ્રયાગ પાસે કઈ નદી તો વિષ્ણુપ્રયાગ માટે યાદ રાખવાની ધૌલી ગંગા વિષ્ણુપ્રયાગ માટે ધૌલી ગંગા નંદપ્રયાગ માટે નંદાકિની અને જે કર્ણપ્રયાગ છે એના માટે પિંડલ ગંગા કર્ણપ્રયાગ માટે પિંડલ ગંગા ઓકે તો ત્રણેય ડાબી બાજુથી આવતી હતી હવે આવશે જમણી બાજુથી કઈ નદી આવશે તો જમણી બાજુથી આવશે નંદાકિની જમણી બાજુથી આવશે મંદાકિની તો મંદાકિની મંદ પ્રયાગ પાસે નહીં મંદાકિની રુદ્રપ્રયાગ જો અહીંયા નંદાકિની હતું આ મંદાકિની છે તો મંદાકિની છે એ કેદારનાથ પાસેથી આવે છે મંદાકિની કેદારનાથ પાસેથી આવે છે અને એ જે જગ્યાએ મળે છે એને કહેવાય છે રુદ્રપ્રયાગ મંદાકિની જે જગ્યાએ મળે છે એને કહેવાય છે રુદ્રપ્રયાગ ઓકે અને અંતે દેવપ્રયાગ પાસે જે ભગીરથી આવતી હતી એ ભગીરથી અને પછી જે અલકનંદા આવી છે તો અલકનંદા અને ભગીરથી બંને દેવપ્રયાગ પાસે મળી જાય પાછી તો આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું કે અલકનંદા અને ભગીરથી કયા પ્રયાગ પાસે મળે તો દેવપ્રયાગ પાસે મળે અલકનંદા અને ભગીરથી કયા પ્રયાગ પાસે મળે તો દેવપ્રયાગ પાસે મળે અલકનંદા અને ભગીરથી દેવપ્રયાગ પાસે મળશે ઉત્તરાખંડ રાજ્યમાં જ આવશે કયા રાજ્યમાં ઉત્તરાખંડ રાજ્યમાં ઓકે તો દેવ આ પાંચ પ્રયાગ છે ટોટલ પ્રયાગ કેટલા છે પાંચ વિષ્ણુ પ્રયાગ નંદ પ્રયાગ કર્ણ પ્રયાગ રુદ્ર પ્રયાગ અને દેવ પ્રયાગ ઓકે તો પાંચ પ્રયાગ છે અલગ અલગ ભગીરથી નદી ની વાત કરું તો ભગીરથી નદી ઉપર આપણે ઉત્તરાખંડ ની અંદર એક ડેમ બનાવ્યો છે ડેમ નું નામ છે ટેહરી ડેમ તો ટેહરી ડેમ કઈ નદી સાથે સંકળાયેલો છે ભાઈ ભગીરથી નદી સાથે જોડકું પૂછાયું તો પરીક્ષામાં તમને એમ થતું છે આવા ભારતી ભૂગોળ નું ક્યાં પૂછે પણ જોઈ લીધું પેપર માસ્ટર પર તો ટેહરી ડેમ ભગીરથી નદી ઉપર છે ટેહરી ડેમ ભગીરથી નદી ઉપર છે ઓકે એની ઊંચાઈ લગભગ 260 મીટર ની આસપાસ છે 260 મીટર ની આસપાસ છે એની ઊંચાઈ ટેહરી ડેમ ભારતનો સૌથી ઊંચો ડેમ છે ઉત્તરાખંડ રાજ્ય આવશે ઓકે ચાલો તો હવે આપણે ગંગામાં જઈએ ઓકે તો ગંગા બની ગઈ તો જો અલકનંદા અને ભગીરથીના સંગમથી ગંગા નદી બની ગઈ ક્યાં જગ્યાએ દેવપ્રયાગ પાસે આ દેવપ્રયાગ પછી આગળ નદી જાય છે ઋષિકેશ પાસે એટલે ગંગા નદી ક્યાં જઈ ઋષિકેશ પાસે તો ઋષિકેશ કઈ નદી કિનારે વસેલું ગંગા નદી કિનારે વસેલું ઋષિકેશ પછી નદી જાય છે હરિદ્વાર પાસે ઋષિકેશ પછી ક્યાં જાય છે હરિદ્વાર અને હરિદ્વાર પાસે પછી નદી મેદાનમાં પહોંચી જાય એટલે ટૂંકમાં કહેવાનો મતલબ છે કે ઋષિકેશ થી હરિદ્વાર સુધીનો હરિદ્વાર જે છે ને ત્યાં સુધી નદી પહાડી પ્રદેશમાં છે હરિદ્વાર પછી નદી મેદાની પ્રદેશમાં પહોંચી જાય છે તો હરિદ્વાર પછી નદી જાય છે કનોજ હરિદ્વાર પછી નદી ક્યાં જાય છે કનોજ કનોજ પાસે એને એક સહાયક નદી મળે છે સંધ્યાદીનું નામ છે રામગંગા તો રામગંગા જે છે ગંગાની ડાબા કાંઠાની સૌથી અગત્યની પહેલી સહાયક નદી છે કઈ રામગંગા આ રામગંગા નદીને કિનારે જ વસેલું છે બરેલી તો ઉત્તર પ્રદેશનું જે બરેલી છે ને બરેલીની દોરી વગેરે ને પતંગની તો બરેલી જે છે ને એ કઈ નદી કિનારે વસેલું તો કે રામગંગા નદી કિનારે વસેલું છે ઓકે અને રામગંગા કનોજ પાસે ગંગાની મળી જાય છે ગંગાની સહાયક છે ત્યાર પછી જો વાત કરું તમને તો ગંગા નદી જાય છે કાનપુર ગંગા નદી ક્યાં જાય છે પછી કાનપુર પછી ગંગા નદી જાય છે પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદ અત્યારે પ્રયાગરાજ કે પહેલાનું નામ હતું અલ્હાબાદ તો પ્રયાગરાજ પાસે જઈએ ને મીન્સ કે હમણાં એનું નામ હતું અલ્હાબાદ એનું નામ હમણાં ચેન્જ થયું અને નવું નામ કરી દીધું યુપી સરકારે શું કરી દીધું પ્રયાગરાજ ઓકે તો ચાલો યમુના આવજો કારણ કે પ્રયાગરાજ પાસે યમુના નદી મળે છે ને હવે આપણે યમુનાની ચર્ચા કરીએ તો યમુનોત્રી ઉત્તરાખંડ ની અંદર જ યમુનોત્રી ગ્લેશિયર માંથી નીકળે છે કઈ નદી યમુના નદી ધીમે ધીમે આગળ વધી અને દિલ્હી તો જો યમુના નદીમાં ખાસ શું યાદ રાખવાનું ઉત્તરાખંડ માંથી નીકળી અને હિમાચલ પ્રદેશમાં પણ જાય છે યમુના નદી હિમાચલ પ્રદેશમાં પણ જાય અને યમુના નદી હરિયાણામાં પણ જાય ઓકે તો ખાસ યાદ રાખજો
કે યમુના નદી ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ હરિયાણા દિલ્હી દિલ્હી પછી આવશે મથુરા એટલે કે યુપી તો જો આ રીતે ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ હરિયાણા દિલ્હી અને પછી યુપી તો દિલ્હી ની અંદર પછી દિલ્હીના નજીકથી નીકળે છે પછી મથુરા મથુરા પછી નદી જાય છે આગ્રા મથુરા પછી નદી જાય છે આગ્રા તાજમહેલ કઈ નદી કિનારે તો યમુના નદી કિનારે આગ્રા પછી આવે છે સહાન નામના સ્થળે તો સહાન નામના સ્થળે એને બે સહાયક નદીઓ મળે સહાન નામના સ્થળે એને બે સહાયક નદીઓ મળે કઈ કઈ તો એક તો ચંબલ નદી મળે છે અને એક સિંધ નદી મળે છે ચંબલ અને સિંધ આ ચંબલ જે છે એની સહાયક છે બનાસ તમને તો બનાસ ગુજરાતમાં આવતી હતી એ બનાસ ને બીજી બનાસ રાજસ્થાનમાં જ બીજી બનાસ છે કે જે ઉલટી દિશામાં વહે છે તો બનાસ નદી પછી કાલી સિંધ અને પરબાતી પરબાતી અથવા પાર્વતી પણ કહેવાય છે તો બધી ચંબલની સહાયક છે ચંબલની તમને થોડીક વાત કરું તો ચંબલ જે છે ને ઉસર ભૂમિ સ્થળાકૃતિ માટે જાણીતી છે સર માટે જાણીતી છે તો કે ભાઈ ઉસર ભૂમિ સ્થળાકૃતિ માટે જાણીતી છે ચંબલ નદી ઉસર ભૂમિ સ્થળાકૃતિ માટે જાણીતી ચંબલ નદી ચંબલની અંદર કોતરો અને ખીણ પ્રદેશ ખૂબ જ રચાયા છે કારણ કે ચંબલ નદી જે છે એ વરસાદ પુષ્કળ થતો હોવાને કારણે નદી એકદમ કેવાય ને કે કોતરો રચના કરી નાખી છે જેના કારણે જમીન બિન ખેતીકીય કરી નાખી છે તો એ ચંબલ નદી એના માટે ડાકુઓ છે ને ચંબલની ખીણોમાં વસવાટ કરે છે પેલા સોલે મૂવીમાં બતાવે છે ને ખીણો એવી જ પછી બેતવા ને દસાન એ હમીરપુર પાસે આવીને પડી જાય છે યમુના ને કેન નદી એ બાંદા પાસે આવીને પડી જાય છે યમુના ને ટોન્સ નદી એ પણ યમુના ને આવીને પડી જાય છે અને અંતે યમુના જે છે આવી અને પ્રયાગરાજ પાસે મળી જાય છે કોને ગંગા યમુના ની તમને ખાસિયત કહું કે યમુના છે ભારતની સૌથી મોટી સહાયક નદી છે મીન્સ કે 1475 કિલોમીટર જેટલી લગભગ એની લંબાઈ છે 1401 કિલોમીટર ની આસપાસ તો 1400 કિલોમીટર ની આસપાસ યમુના ની લંબાઈ છે અને ભારતની સૌથી લાંબી છતાં સહાયક તરીકે વર્તે છે બરાબર તો એટલે મને ખાસ યાદ કે ભારતની બીજામાંથી કઈ નદી ભારતની સૌથી લાંબી સહાયક નદી તરીકે વર્તે છે યાદ રાખશું શું જવાબ આવશે યમુના નદી ઓકે કઈ નદી આવશે યમુના નદી કોની સહાયક છે ગંગા ની ગંગા યમુના નું સંગમ સ્થાન અલ્હાબાદ પ્રયાગરાજ ખાતે ત્યાર પછી નદી જાય છે ગંગા નદી વારાણસી ખાતે અલ્હાબાદ પછી વારાણસી તો વારાણસી ખાતે આવીને એક નદી મળે છે નદીનું નામ છે ગોમતી નદી વારાણસી પાસે કઈ નદી મળે છે ગોમતી નદી ગોમતી નદી કિનારે કયું સ્થળ વસેલું છે યાદ રાખશું લખનૌ તો લખનૌ કઈ નદી કિનારે વસેલું છે ગોમતી કાનપુર ગંગા નદી કિનારે પણ લખનૌ કઈ નદી કિનારે ગોમતી નદી કિનારે વસેલું છે ઓકે ચાલો તો વારાણસી પછી નદી જાય છે છાપરા હવે છાપરા બિહારમાં આવી ગયું છાપરા ચમ આવી ગયું બિહારમાં આવી ગયું તો છાપરા બિહારમાં આવે છાપરા પાસે એને એક અગત્યની નદી મળે છે કઈ નદી તો કે ભાઈ કાલી નદી કાલી નદી અથવા મહાકાલી પણ કહેવાય છે કે જેને ભારતમાં એન્ટર થતા એને આપણે શારદા નામે ઓળખીએ છીએ આ શારદા નદી જે છે શારદા એ શારદા આગળ જઈ અને છાપરા પાસે મળી જાય છે કોને ગંગા છાપરાની સહાયક નદી કઈ છે તો કે ભાઈ ઘાઘરા અને રાપ્તી છાપરા સોરી શારદા જે છે શારદાની સહાયક છે ઘાઘરા અને રાપ્તી નદી છાપરાની સહાયક છે ઘાઘરા અને રાપ્તી નદી ઓકે અને ત્યાર પછી નદી જાય છે આરા આરા પાસે એને સોન અને રિહંદ મળે છે રિહંદ માટે યાદ રાખજો કે રિહંદ નદી ઉપર જે ડેમ છે એના કારણે જે સરોવર રચાયું છે એનું નામ છે ગોવિંદ વલ્લભ પંત સાગર સરોવર ગોવિંદ વલ્લભ પંત સાગર રિહંદ ઉપરના ડેમને કારણે એમપી અને યુપીમાં પછી બિહારના આરા પાસે સોન નદી આવીને મળી જાય છે ત્યાર પછી પટના પાસે આવીને મળી જાય છે ગંડક નદી પછી નાની એવી નદી છે ભૂરી નદી ભૂરી ગંડક પછી કોસી નદી તો કોસી નદીની ખાસિયત છે કે કોસી નદીને નેપાળમાં અરુણા કહેવાય છે કોસી નદીનું નેપાળમાં નામ શું છે અરુણા કહેવાય છે ભારતમાં આપણે કોસી કહીએ છીએ કોસી નદીને બિહારનું દુઃખ પણ કહેવાય છે બિહારનું દુઃખ પણ કહેવાય છે સોરો ઓફ બિહાર બરાબર બિહારનું દુઃખ કારણ કે કોસી નદીને કારણે બિહારમાં સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જાય એમ કહેવું છે પુષ્કળ પ્રમાણમાં પૂર આવે ઇવન કોસી નદી પોતાનો માર્ગ 90 કિલોમીટર બદલી નાખ્યો છે તમે વિચાર કરો કે નદી આખો માર્ગ બદલી નાખે પોતાનો તો આ કોસી નદી છે ત્યાર પછી વાત કરીએ તો કે ભાઈ મહાનંદા નદી તો મહાનંદા નદી છે ગંગાની ડાબા કાંઠાની છેલ્લી સહાયક છે ગંગાની ડાબા કાંઠાની છેલ્લી સહાયક છે મહાનંદા નદી કે જે ફરક્કા વેસ્ટ બેંગલની અંદર ફરક્કા પાસે જે બેરેજ બનાવ્યો છે કે જેમાંથી એ નદી નીકળે છે ત્યાં આવીને નદી મળે છે અને ફરક્કા બેરેજ છે એમાંથી એક ફાંટો આપણા ભારત તરફ આવે છે કલકત્તા તરફ અને એને આપણે કહીએ છીએ હવે હુગલી નામથી ઓળખીએ છીએ શું નામથી હુગલી નામથી ઓળખીએ છીએ અને એ હુગલી જે છે હુગલીની સહાયક છે દામોદર અને બરાક નદી હુગલીની સહાયક છે દામોદર અને બરાક નદી અને અંતે હુગલી નદી જ્યારે કહેવાય કે સુંદરવન ડેલ્ટા પાસે બંગાળના ખાડીને મળે છે ત્યારે એનું નામ થઈ જાય છે વળી પાછું ભાગીરથી તો જો શરૂઆતમાં ભાગીરથી હતું અને છેલ્લે પાછું શું થઈ ગયું ભાગીરથી હવે ગંગા નદી બાંગ્લાદેશમાં ગઈ તો ગંગા નદીને બાંગ્લાદેશમાં પદ્મા કહેવાય છે ગંગા નદીને બાંગ્લાદેશમાં શું કહેવાય છે પદ્મા
એવી રીતે બ્રહ્મપુત્ર નદી આવી છે, બ્રહ્મપુત્ર નદી બાંગ્લાદેશમાં ગઈ એટલે જમુના કહેવાય છે, બ્રહ્મપુત્ર ને બાંગ્લાદેશમાં જમુના કહેવાય છે, બ્રહ્મપુત્ર ને બાંગ્લાદેશમાં જમુના નામથી ઓળખવામાં આવે છે. તો પદ્મા અને જમુના, પદ્મા નદી ગંગા ને બાંગ્લાદેશમાં પદ્મા કહેવાય અને બ્રહ્મપુત્ર, બ્રહ્મપુત્ર ને બાંગ્લાદેશમાં જમુના. તો ખાસ યાદ, ગંગા ને જમુના નહીં, ગંગા ને પદ્મા, બ્રહ્મપુત્ર ને જમુના. ઓકે, ત્યાર પછી વાત કરીએ બ્રહ્મપુત્ર ની. તો બ્રહ્મપુત્ર નદી પણ કૈલાસ સરોવર ની અંદર હતી, બરાબર, કૈલાસ જે માન સરોવર છે, કૈલાસ રેન્જ એમાંથી જ નીકળે છે. કઈ નદી છે તો કે ભાઈ બ્રહ્મપુત્ર નદી, બ્રહ્મપુત્ર નદી અહીંયાથી નીકળે છે. ચેમયુંગ ડુંગ ગ્લેશિયર એક નામ એવું છે, ચેમયુંગ ડુંગ ગ્લેશિયર અથવા તો ચીમાયુ યુગ ગ્લેશિયર, એમાંથી નીકળે છે આ બ્રહ્મપુત્ર નદી. બ્રહ્મપુત્ર નદી ને શરૂઆતમાં કહેવાય છે સાંગપો. સાંગપો નો અર્થ થાય છે પવિત્ર કે શુદ્ધ કરનાર. સાંગપો નો તબેટી ભાષામાં અર્થ થાય છે પવિત્ર કે શુદ્ધ કરનાર. તો બ્રહ્મપુત્ર નદી, બ્રહ્મપુત્ર નદી ની સહાયક નદીઓમાં છે રાંગો સાંગપો, બ્રહ્મપુત્ર ની સહાયક નદીઓમાં છે રાંગો સાંગપો અને યારલંગ ઝાંગપો. રાંગો સાંગપો અને યારલંગ ઝાંગપો એ બ્રહ્મપુત્ર ની સહાયક નદી છે તિબેટ ની અંદર. બ્રહ્મપુત્ર નદી ભારતમાં એન્ટર થાય એટલે આપણે એને કહીએ છીએ સિયાંગ નદી. શું કહીએ છીએ? સિયાંગ, દિહાંગ, દિબાંગ એવા અલગ અલગ નામથી ઓળખીએ છીએ. પછી લોહિત એની સહાયક બને છે, લોહિત નદી. બ્રહ્મપુત્ર નદીમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે શું યાદ રાખશું કે ભાઈ અસમ ની અંદર બ્રહ્મપુત્ર નદીએ એક બેટ ની રચના કરી છે, એક ટાપુ ની રચના કરી છે, જે ટાપુ નું નામ છે માજુલી દ્વીપ. માજુલી દ્વીપ અસમમાં આવેલો છે, વિશ્વનો સૌથી મોટો નદીકૃત ટાપુ છે માજુલી દ્વીપ, અસમ રાજ્યમાં આવેલો છે. કઈ નદી ને કારણે? તો કે ભાઈ બ્રહ્મપુત્ર નદી ને કારણે. અને બીજી અગત્યની વસ્તુ શું? તો કે ભાઈ માજુલી દ્વીપ ને તાજેતરમાં જ અસમ સરકારે એક અલગ સ્વતંત્ર જિલ્લા તરીકે પણ જાહેર કરેલો છે. ઓકે, ત્યાર પછી બ્રહ્મપુત્ર નદી જે છે એની અગત્યની સહાયક નદીમાં છે સુબનસિરી અને ધનસિરી. બ્રહ્મપુત્ર નદી અસમમાં પ્રવેશ કરે ને એટલે એનું પાણી એકદમ લાલ રંગનું બની જાય છે. પાણી કેવું બની જાય છે? લાલ રંગનું બની જાય છે. એના માટે બ્રહ્મપુત્ર નદીને અસમની અંદર રેડ રિવર તરીકે પણ ઓળખવામાં આવે. પ્રશ્ન પરીક્ષામાં પૂછાય, યાદ રાખજો. તો બ્રહ્મપુત્ર નદીને અસમમાં રેડ રિવર તરીકે પણ ઓળખવામાં આવે. તો જો બ્રહ્મપુત્ર ને અલગ 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 નામ છે. બ્રહ્મપુત્ર ને પહેલા સાંકો કીધું આપણે, સાંકો પછી આપણે દિહાંગ, દિહાંગ કીધું, દિહાંગ પછી આપણે એને શું કીધું? બ્રહ્મપુત્ર કીધું. બ્રહ્મપુત્ર પછી આપણે એને રેડ રિવર કીધું અને રેડ રિવર હવે બાંગ્લાદેશમાં પ્રવેશ કરે એટલે બ્રહ્મપુત્ર બાંગ્લાદેશમાં પ્રવેશ કરે શું બની જાય? જમુના બની જાય છે. તો અંતે ગંગા અને બ્રહ્મપુત્ર એટલે કે પદ્મા અને જમુના નું સંગમ થાય બાંગ્લાદેશની અંદર. અને બાંગ્લાદેશમાં સંગમ થયા બાદ, બાંગ્લાદેશમાં સંગમ થયા બાદ સંયુક્ત રીતે એની અંદર બરાક નદી મળે છે. શું મળે છે? બરાક નદી મળે છે. બરાક નદી અહીંયા મિઝોરમ બાજુથી આવે છે. બરાક નામની નદી મિઝોરમ બાજુથી આવે છે. અને એ જે બરાક નદી છે એ બરાક નદી ગંગા અને યમુના, સોરી ગંગા અને બ્રહ્મપુત્ર એટલે કે પદ્મા અને જમુના ની અંદર બરાક નદી મળી જાય અને સંયુક્ત રીતે પછી એ મેઘના નામે ઓળખાય છે. કયા નામે ઓળખાય છે? તો કે ભાઈ મેઘના નામે. એટલે વાસ્તવમાં અહીંયા તમે જો ભગીરથી અને મેઘના નો ડેલ્ટા બને છે. કોનો કોનો ડેલ્ટા બને છે? ભગીરથી અને મેઘના નો ડેલ્ટા બને છે. તો જો આ પ્રશ્ન મેઘના વાળો પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયો છે. ક્લિયર થઈ ગયું? તો આ હતી ગંગા, યમુના, બ્રહ્મપુત્ર એની સહાયક નદીઓ. સિમ્પલ બને ત્યાં સુધી મેં તમને ફટાફટ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આઈ હોપ કે તમને ક્લિયર થયું હશે. ચલો, કઈ ડાઉટ ડિફિકલ્ટી તો પૂછો ફટાફટ. ઓકે, જય સાગઠિયા. ચલો હવે આપણે આગળ જઈએ છીએ. ભારતમાં નદીઓ રેલમ છે,
કે અગત્યનો આપણા માટે એ છે કે સુવર્ણરેખા નદી તો સુવર્ણરેખા નદીમાં તમારે શું યાદ રાખવાનું ખબર સુવર્ણરેખા નદીમાં તમારે યાદ રાખવાનું કે સુવર્ણરેખા નદીને જૈવિક મરુસ્થલ પણ કહેવાય છે શું કહેવાય છે જૈવિક મરુસ્થલ પણ કહેવાય છે કારણ કે ત્યાં પુષ્કળ પ્રમાણમાં પ્રદૂષણને કારણે એ નદી છે ને એકદમ પ્રદૂષિત બની ગઈ કોઈ જલીય જીવજંતુ તમને નદીમાં ન જોવા મળે એટલું પાણી પ્રદૂષિત છે એટલા માટે જૈવિક મરુસ્થલ પણ કહેવાય છે પછી વૈતરણી નાની નદી છે બ્રાહ્મણી નાની નદી છે ડઝન્ટ મેટર મહી નદી સોરી મહા મહી નહીં મહાનદી મહાનદી ઉપર તમારે યાદ રાખવાનું હીરાકુંડ ડેમ એ ભારતનો સૌથી લાંબો બંધ છે આશરે 4801.2 किलोमीटर એટલે કે 4 કિલોમીટર ની ઉપર 5 કિલોમીટર ની આસપાસ ડેમ છે હીરાકુંડ ડેમ એ કેનેડી ઉપર છે તો મહાનદી ઉપર ઓડિશા ની અંદર અને ટીકરપારા ડેમ જે છે ટીકરપારા એ પણ કઈ જગ્યાએ છે તો મહાનદી ઉપર છે મહાનદી કયા શહેર પાસેથી પસાર થઈ અને અંતે ડેલ્ટા બનાવે છે તો કટક શહેર પાસે કયા શહેર કટક કટક જે ક્યાં આવેલું તો ભાઈ ઓડિશા ની અંદર ઓડિશાનું મુખ્ય મથક ભુવનેશ્વર છે ઓકે ઓડિશાનું મુખ્ય મથક ભુવનેશ્વર છે ચાલો ત્યાર પછી વાત કરીએ ગોદાવરી તો ગોદાવરી નદીનું ઉદ્ભવ સ્થાન મહારાષ્ટ્રમાં છે ગોદાવરી નદીનું ઉદ્ભવ સ્થાન મહારાષ્ટ્રમાં છે ત્રંબકના ડુંગરો નાસિક પાસેથી ત્રંબકના ડુંગરમાંથી નીકળે છે ગોદાવરી ગોદાવરીની સહાયક નદીઓમાં વૈનગંગા પેનગંગા મંજરા આ મંજરાની વાત કરું તો મંજરા ઉપર તેલંગાણાની અંદર ડેમ આવેલો છે નિઝામ સાગર ડેમ મંજરા નદી ઉપર તેલંગાણા રાજ્યની અંદર આવેલો છે નિઝામ સાગર ડેમ ઓકે અને ત્યાર પછી આ જે ગોદાવરી નદી છે એ અંતે આવી અને કોને પડી જાય છે તો કે ભાઈ ડેલ્ટા બનાવી અને બંગાળની ખાડીને મળી જાય છે ત્યાર પછી ગોદાવરીની તમને વાત કરું તો ગોદાવરીને વૃદ્ધ ગંગા પણ કહેવાય છે ગોદાવરીને વૃદ્ધ ગંગા પણ કહેવાય છે ગોદાવરીને વૃદ્ધ ગંગા પણ કહેવાય છે ખાસ યાદ રાખજો દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી ગોદાવરી નદી છે દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી ગોદાવરી છે જો ભારતની સૌથી લાંબી નદી પૂછે ને તો ભારતની સૌથી લાંબી નદી છે 25-25 કિલોમીટર કઈ ગંગા ભારતની સૌથી લાંબી નદી 25-25 કિલોમીટર ગંગા દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી પૂછે તો ગોદાવરી દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી પૂછે તો ગોદાવરી ઓકે સૌથી લાંબી ટૂંકી હું કરાવું છું હમણાં ચિંતા ન કરો ત્યાર પછી વાત કરીએ કૃષ્ણા નદી તો કૃષ્ણા નદી પણ મહારાષ્ટ્રમાંથી નીકળે છે મહાબળેશ્વરના ડુંગરોમાંથી કૃષ્ણા નદી પણ મહારાષ્ટ્રમાંથી નીકળે છે મહાબળેશ્વરના ડુંગરોમાંથી અને કૃષ્ણા નદી જે છે એ કૃષ્ણા નદીની સહાયક છે તુંગભદ્રા નદી કૃષ્ણા નદીની સહાયક છે તુંગભદ્રા કે કુર્નૂલ પાસે કુર્નૂલ આંધ્રપ્રદેશમાં આંધ્રપ્રદેશ જ્યારે નવું રાજ્ય બન્યું 1953 ની અંદર ત્યારે એની રાજધાની કુર્નૂલ હતી શું હતી કુર્નૂલ બરાબર પછી હૈદરાબાદ થઈને હવે અમરાવતી થઈ તો કુર્નૂલ પાસે આવી મળી જાય છે તુંગભદ્રા આ તુંગભદ્રા નદી જે છે ને એ તુંગભદ્રા વાસ્તવમાં તુંગા અને ભદ્રા બે અલગ અલગ નદીઓ છે કેમ ચંદ્રા અને ભાગા હતી એવી રીતે તુંગા અને ભદ્રા બે અલગ અલગ નદીઓ હતી પછી તુંગભદ્રા પડી ગઈ એના કિનારે કર્ણાટક ની અંદર આવેલું છે પંપા સરોવર હમ્પી કર્ણાટક પાસેથી પસાર થાય છે તુંગભદ્રા નદી ઓકે અને કૃષ્ણાની પણ એક સહાયક છે મુસી નદી કૃષ્ણાની સહાયક કઈ છે મુસી નદી મુસી ની અંદર જ આવેલું છે કર્ણાટકની સોરી તેલંગાણાની રાજધાની હૈદરાબાદ મુસી નદીની કિનારે વસેલું છે તેલંગાણાની રાજધાની હૈદરાબાદ ઓકે અને ગોદાવરીની સહાયક ઉપર છે તેલંગાણામાં નિઝામ સાગર ડેમ કૃષ્ણ નદી જે છે કૃષ્ણ નદી ઉપર જે ડેમ આવેલો છે આંધ્રપ્રદેશમાં એનું નામ છે નાગાર્જુન સાગર નાગાર્જુન સાગર ડેમ કઈ નદી ઉપર તો યાદ રાખજો કૃષ્ણા તો યાદ રાખજો નાગાર્જુન આમાં અર્જુન આવે છે તો અર્જુન અને કૃષ્ણ સાથે હોય સિમ્પલ યાદ રહી ગયો ફિટ થઈ ગયું મગજ કૃષ્ણ નદીમાં નાગાર્જુન સાગર નાગાર્જુનમાં અર્જુન આવે છે તો અર્જુન ને કૃષ્ણ હંમેશા સાથે હોય તો કૃષ્ણ નદી સાથે નાગાર્જુન સાગર ડેમ થઈ ગયું સિમ્પલ કૃષ્ણરાજ સાગર નહીં કૃષ્ણ નદી સાથે કૃષ્ણરાજ સાગર નહીં કરવાનો કૃષ્ણ સાથે અર્જુન કૃષ્ણ સાથે કૃષ્ણ નહીં કૃષ્ણ સાથે અર્જુન પછી કૃષ્ણરાજ સાગર ડેમ એ આવશે તો કૃષ્ણરાજ સાગર ડેમ છે કાવેરી પાસે એમાં કવ કઈ યાદ રાખજો તો કૃષ્ણ નદી સાથે નાગાર્જુન અર્જુન આવ્યો તો કૃષ્ણ ને અર્જુન સાથે હતા તો નાગાર્જુન સાગર ડેમ કૃષ્ણ નદી ઉપર ઓકે આંધ્રપ્રદેશ ચલો ત્યાર પછી વાત કરીએ તો પેન્નાર પેન્નાર એક નાની નદી છે એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી બ્રહ્મગીરી ટેકરી મેં તમને કીધું ને હમણાં કે કર્ણાટક ની અંદર આવેલી છે બ્રહ્મગીરી ટેકરી અને બ્રહ્મગીરી ટેકરી માંથી કાવેરી નદી નીકળે છે ઓકે ને કાવેરી નદી ઉપર આવેલો છે કૃષ્ણરાજ સાગર ડેમ કર્ણાટકામાં કર્ણાટકામાં કાવેરી નદી ઉપર કૃષ્ણરાજ સાગર ડેમ છે અને તમિલનાડુ ની અંદર આવેલો છે મૈત્તુર ડેમ તો બે અગત્યના ડેમ છે કૃષ્ણરાજ સાગર ડેમ કાવેરી નદી ઉપર કર્ણાટકામાં ત્રણ કવ અને
તમિલનાડુ માં તમિલ તો મિલનાડુ તમિલનાડુ મિલનાડુ પર યાદ રાખજો મૈત્રુ ડેમ મૈત્રુ ડેમ કઈ નદી ઉપર કાવેરી નદી ઉપર ઓકે બે ધોધ પણ છે બે ધોધ પણ છે એક શિવ સમુદ્રમ ધોધ છે સોરી હેગન કોલ ધોધ કયો ધોધ છે હેગન કોલ ધોધ હેગન કોલ ધોધ તમિલનાડુ માં આવેલો છે હેગન કોલ ધોધ ક્યાં આવેલો છે તો કે ભાઈ તમિલનાડુ માં આવેલો છે એ કાવેરી નદી ઉપર છે અને શિવ સમુદ્રમ ધોધ જે છે એ કર્ણાટકમાં છે એ પણ કાવેરી નદી ઉપર છે ઓકે તો બે ધોધ અને બે બંધ એ પણ યાદ રાખજો કાવેરી નદીમાં કાવેરી નદીની અંદર જે તમિલનાડુની અંદર જે જગ્યા મળે છે ત્યાં જે ડેલ્ટા બનાવે છે જે ડેલ્ટા બનાવે છે એ ડેલ્ટાને તાંજોર જિલ્લામાં આવેલા છે કયા જિલ્લામાં તાંજોર અને એકદમ ફળદ્રુપ પ્રદેશ છે એટલા માટે તાંજોર જિલ્લાને દક્ષિણ ભારતનો ઉદ્યાન પણ કહેવાય છે તાંજોર જિલ્લાને દક્ષિણ ભારતનો ઉદ્યાન પણ કહેવાય છે ઓકે અને છેલ્લે આવે છે વૈગઈ નદી તો વૈગઈ નદીને કિનારે દક્ષિણ ભારતનું સૌથી પ્રાચીન નગર એવું મદુરાઈ વસેલું છે દક્ષિણ ભારતનું પ્રાચીન નગર એવું મદુરાઈ કઈ નદી કિનારે તો કે વૈગઈ નદી કિનારે વસેલું છે ઓકે ચાલો ત્યાર પછી વાત કરીએ તો પશ્ચિમ વાહિની નદીઓ તો પશ્ચિમ વાહિની નદીઓમાં માંડવી અને જુવારી માંડવી અને જુવારી ગોવાની નદીઓ છે શરાવતી નદી ઉપર જોગનો ધોધ મહાત્મા ગાંધી ધોધ અથવા ગેરસપ્પાનો ધોધ એ શરાવતી નદી ઉપર આવેલો છે ત્યાર પછી પેરિયાર બહુ નાની એવી નદી છે ભરતપૂજા પણ નાની એવી નદી છે બંને કેરળની નદી છે બહુ ઇમ્પોર્ટન્ટ નથી તો આ દક્ષિણ ભારતની નદીઓમાં જે જે ઇમ્પોર્ટન્ટ ડેટા હતા એ પણ મેં તમને કરાવી દીધા ઓકે હવે આ નદીઓના ડેલ્ટા જે છે એના ટેબલ જોઈ લઈએ કારણ કે આવા ટેબલ પરીક્ષામાં કદાચ જોડતા પૂછી લે તો તમને આવડવું જોઈએ તો જો બંગાળાની ખાડીને ઉત્તરથી દક્ષિણ એટલે બંગાળાની ખાડીમાં સૌપ્રથમ પહેલા ઉત્તરથી દક્ષિણે આવતા જઈએ એમ કઈ કઈ નદી મળે તો ઉત્તરમાં પહેલા સુવર્ણરેખા પછી વૈતરણી વૈતરણી પછી બ્રાહ્મણી આ ત્રણ નાની નદીઓ છે હવે મોટી ચાલુ થશે તો પહેલા સુવર્ણરેખા વૈતરણી બ્રાહ્મણી પછી મહાનદી ગોદાવરી કૃષ્ણા પેન્નાર કાવેરી વૈગઈ અને તામ્રપર્ણી તો દસે દસ નદી ઉત્તરથી દક્ષિણના ક્રમમાં યાદ રાખી લે તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે એને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવું બંગાળની ખાડી મળે છે એ પ્રમાણે તો યાદ રાખજો આ રીતે ક્રમ દસે દસ નદીઓ યાદ રાખવાનો છે પછી દ્વિકલ્પીય ભારતની નદીઓને લંબાઈ પ્રમાણે ઉતરતા ક્રમમાં કે દ્વિકલ્પીય ભારતની લંબાઈ પ્રમાણે સૌથી મોટી કે સૌથી ટૂંકી કે તો જો લંબાઈ પ્રમાણે 1465 કિલોમીટર 1465 કિલોમીટર જે લંબાઈ છે ગોદાવરીની છે ત્યાર પછી 1401 કિલોમીટર કૃષ્ણાની છે તો 1465 કિલોમીટર ગોદાવરી 1401 કિલોમીટર કૃષ્ણા એ પહેલા ગોદાવરી પછી કૃષ્ણા કૃષ્ણા પછી નર્મદા 1312 કિલોમીટર કીધું હતું ને તો જો આ પૂછાયેલા છે પ્રશ્નો પરીક્ષામાં યાદ રાખજો તો ગોદાવરી પછી કૃષ્ણા કૃષ્ણા પછી નર્મદા હજી એ પૂછાશે આવું ગોદાવરી પછી કૃષ્ણ કૃષ્ણ પછી નર્મદા નર્મદા પછી મહાનદી આવશે મહાનદીની લંબાઈ 851 કિલોમીટર છે મહા પછી આવશે કાવેરી 805 કિલોમીટર કાવેરી પછી આવી જાય ગુજરાતની આપણી તાપી 724 કિલોમીટર મેં કીધું ને 700 કિલોમીટરની આસપાસ છે તો 724 કિલોમીટર 724 કિલોમીટર તાપી પછી આવે છે પેન્નાર નદી 597 કિલોમીટર અને પેન્નાર પછી ચલે યાદ રાખશો મહી નદી 585 કિલોમીટર ઓકે તો આ ખાલી આઠ નદીઓ યાદ રાખજો ગોદાવરી ગોદાવરી પછી કૃષ્ણા કૃષ્ણા પછી નર્મદા નર્મદા પછી મહા મહા પછી કાવેરી કાવેરી પછી તાપી તાપી પછી પેન્નાર પેન્નાર પછી છેલ્લે મહાનદી આવશે સોરી મહી મહાની મહી મહી મહાનદી નહીં આવી ગઈ છેલ્લે મહી નદી આપણી ગુજરાતની છે મહાનદી તો 851 કિલોમીટર અહીંયા 785 કિલોમીટર સોરી 585 કિલોમીટર ઓકે તો આ નદીનો ક્રમ પણ એક વખત જોઈ લે એક વખત ફોટો પાડી લેવો તમને યાદ આવે યાદ રાખી લેવાનો બરાબર આ ક્રમ ખાલી એને લંબાઈ પાડી યાદ રાખી લેજો આમાંથી પ્રશ્ન પૂછાશે ચાલો ત્યાર પછી વાત કરીએ તો ભારતની સૌથી લાંબી નદીઓ ભારતની પેલું દક્ષિણ ભારતની હતી હવે સંપૂર્ણ ભારતની ભારત સૌથી લાંબી નદી તો ભારતની સૌથી લાંબી નદી છે ગંગા કઈ કઈ 2525 કિલોમીટર સૌથી લાંબી નદી છે ગંગા ભારતની 2525 કિલોમીટર ત્યાર પછી છે ગોદાવરી ભારતની અંદર સૌથી લાંબી નદીમાં ગોદાવરીનું સ્થાન છે પહેલા છે ગંગા પછી સીધી ગોદાવરી ગોદાવરી પછી આવે છે કૃષ્ણા ગોદાવરી પછી આવે છે કૃષ્ણા નદી ગોદાવરી પછી કૃષ્ણા અને કૃષ્ણા પછી આવે છે યમુના તો જો યમુના નદી પોતે સ્વતંત્ર નદી નથી કારણ કે સહાયક તરીકે વર્તે તો ભારતની સૌથી લાંબી સહાયક નદી પૂછે તો પાછી યમુના સૌથી લાંબી નદી પૂછે તો ગંગા સૌથી લાંબી સહાયક પૂછે તો યમુના ઓકે ચલો ત્યાર પછી યમુના પછી આવે છે નર્મદા નર્મદા પછી સિંધુ સિંધુની લંબાઈ ભારતમાં ખાલી 1114 કિલોમીટરની આસપાસ જ છે એના માટે સિંધુ પછી આવે છે બ્રહ્મપુત્ર એની લંબાઈ પણ ભારતમાં 916 કિલોમીટર જ છે પછી આવે છે બ્રહ્મ મહાનદી 851 કિલોમીટર કાવેરી નદી 805 કિલોમીટર છેલ્લે આવે છે તાપી નદી 724 કિલોમીટર તો આ ભારતની અગત્યની જે નદીઓ છે મોટી મોટી એની વાત કરી સૌથી લાંબી અને સૌથી ટૂંકીના પ્રમાણમાં ઓકે તો આ રીતે ક્રમ ભારતની સૌથી લાંબી નદીઓ છે આનો પણ દોડકું પૂછે તો પણ તમને આવડવું જોઈએ ઓકે ક્રમમાં ગોઠવવાનું પૂછે ચાલો હવે નદીઓની થોડી ખાસિયત જોઈ લઈએ શું છે
કે ભાઈ મહી નદી એવી છે કે જે કરતોરની બે વાર પસાર કરે બધાને ખબર લિમ્પોપો મગરોની નદી ભારત ગુજરાતની લિમ્પોપો એટલે વિશ્વામિત્રી તો લિમ્પોપો મકરૃતિ બે વાર પસાર કરે છે કોંગો વિષુવૃત્તિ બે વાર પસાર કરે છે બર્મેજો જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બર્મેજો મકરૃતિને ત્રણ વાર પસાર કરે તો બહુ અગત્યની નદી બર્મેજો મકરૃતિને ત્રણ વાર પસાર કરે છે અને નાઇલ તો નાઇલ જે છે વિષુવૃત્ત અને કરતોરૃત બંનેને પસાર કરે વિષુવૃત્ત વિષુવૃત્ત પાસેથી ઉદ્ભવે છે અને કરતોરૃત્તને પસાર કરે છે કઈ નદી નાઇલ વિષુવૃત્ત પાસેથી ઉદ્ભવે છે અને કરતોરૃત્તને પસાર કરે છે કઈ નદી નાઇલ નદી કે જે વિશ્વની સૌથી લાંબી નદી છે વિશ્વની સૌથી લાંબી નદી પૂછે તો નાઇલ વિશ્વની સૌથી મોટી નદી પૂછે તો એમેઝોન વિશ્વની સૌથી લાંબી નદી પૂછે તો નાઇલ વિશ્વની સૌથી મોટી નદી પૂછે તો એમેઝોન ઓકે ચાલો ક્લિયર છે હવે ભારતના મહાબંદરો જોઈ લઈએ છેલ્લે છેલ્લે એટલે આપણે ભારતની ભૂગોળના પણ અગત્યનો ટોપિક કવર થઈ ગયા એમ માની લઈએ મહાબંદરોમાં કયા કયા મહાબંદરો છે તો જો ભારતના મહાબંદરોમાં કંડલા છે એ ગુજરાતનું 13 મહાબંદરો છે પહેલા તો ભારતમાં કેટલા ભારતમાં 13 મહાબંદરો છે ભારતની અંદર ટોટલ કહેવાય કે 200 થી પણ વધારે બંદરો આવેલા છે એમાં 13 જેટલા મહાબંદરો છે બરાબર ગુજરાતનું એક માત્ર મહાબંદર એટલે કંડલા ત્યાર પછી મુંબઈ અને નાવા સેવા આ બે બંદરો મહારાષ્ટ્રમાં છે કે જેમાં મુંબઈ જે છે મુંબઈ જે છે એ મુંબઈ ભારતનું સૌથી મોટું કૃત્રિમ બંદર છે સોરી કુદરતી બંદર છે નેચરલ છે પ્રાકૃતિક તો મુંબઈ સૌથી મોટું પ્રાકૃતિક બંદર છે અને નાવા સેવા પોર્ટને જવાહરલાલ નહેરુ પોર્ટ પણ કહેવાય છે જેએનપી જવાહરલાલ નહેરુ પોર્ટ પણ કહેવાય છે નાવા સેવા પછી ગોવામાં આવેલું છે મર્મોગોવા એ પણ મહાબંદર છે કર્ણાટકામાં આવેલું છે ન્યુ બેંગ્લોર એ પણ મહાબંદર છે કોચીનને અરબ સાગરની રાણી પણ કહેવાય છે તો કોચીન એ પણ એક મહાબંદર છે કેરળમાં આવેલું છે તો જો 1 2 3 4 5 અને 6 મહાબંદર જે છે કયા તટે પશ્ચિમ તટે આવેલા છે ત્યાર પછી તુતીકોરીન તમિલનાડુમાં આવેલું એ પણ મહાબંદર છે ચેન્નઈ પણ મહાબંદર એન્નોર પણ મહાબંદર તો ત્રણ મહાબંદર એક જ રાજ્યમાં હોય એવું એકમાત્ર રાજ્ય તમિલનાડુ એનો મતલબ કે સૌથી વધારે મહાબંદર કયા જિલ્લામાં કયા રાજ્યમાં તો તમિલનાડુ સૌથી વધારે બંદર કયા રાજ્યમાં તો સૌથી વધારે બંદર મહારાષ્ટ્રમાં કેટલા 54 જેટલા બંદર છે મહારાષ્ટ્રમાં સૌથી વધારે મહાબંદર કયા રાજ્યમાં તો તમિલનાડુમાં સૌથી વધારે દરિયા કિનારો કયા રાજ્યમાં ગુજરાતમાં ગુજરાતનો દરિયા કિનારો સૌથી વધારે પણ સૌથી વધારે બંદરો નહીં સૌથી વધારે બંદરો મહારાષ્ટ્રમાં સૌથી વધારે મહાબંદરો ત્રણ કેટલા કયા રાજ્યમાં તમિલનાડુમાં ક્લિયર છે ત્યાર પછી આંધ્રપ્રદેશમાં છે વિશાખાપટ્ટનમ બંદર ઓડિશામાં છે પારાદીપ બંદર અને કલકત્તા હલ્દિયા પશ્ચિમ બંગાળમાં છે અને આંધ્રપ્રદેશ સોરી આંધ્રમાં નિકોલમાં આવેલું છે પોર્ટ બ્લેર ઓકે તો આ 13 જેટલા મહાબંદરો ભારતમાં આવેલા છે પ્રશ્ન પરીક્ષામાં એવું પૂછે કે નીચેમાંથી કયું મહાબંદર છે અથવા નથી તો 13 મહાબંદરો યાદ રાખવાના જોડકું પણ પૂછી શકે મહાબંદરને તેના રાજ્ય સાથે જોડ તો પારાદીપ ઓડિશામાં આવશે કલકત્તા હલ્દિયા પશ્ચિમ બંગાળમાં આવશે વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશમાં આવશે તુતીકોરીન ચેન્નઈ અને એન્નોર તમિલનાડુમાં આવશે કોચીન જે છે કોચીન શામાં આવશે તો કેરળમાં આવશે ન્યુ બેંગ્લોર કર્ણાટકમાં આવશે મર્મોગોવા ગોવાની અંદર આવશે નાવા સેવા અને મુંબઈ જે છે મહારાષ્ટ્રમાં આવશે અને કંડલા આપણા ગુજરાતમાં આવશે વાઇબ્રન્ટ ગુજરાતમાં આવશે કેમાં વાઇબ્રન્ટ ગુજરાતમાં ઓકે ચાલો હવે તો હવે અગત્યના ધોધ છે અગત્યના ધોધ કે કઈ ધોધ કઈ નદી ઉપર અને કયા રાજ્યમાં તો પહેલું યાદ રાખજો શિવ સમુદ્રમ ધોધ આ પરીક્ષામાં પૂછાવા જેવો છે શિવ સમુદ્રમ ધોધ કઈ નદી ઉપર તો કાવેરી નદી પર કર્ણાટકમાં છે બરાબર પછી હેગન કોલ ધોધ કાવેરી નદી ઉપર તમિલનાડુમાં છે તો બે અગત્યના ધોધ છે બંને કાવેરી ઉપર હમણાં જ ભણાયું કાવેરી નદી ઉપર શિવ સમુદ્રમ અને હેગન કોલ બંને ધોધ એક કર્ણાટકમાં એક તમિલનાડુ બરાબર પછી જોગનો ધોધ આ પણ અગત્યનો છે ખાસ યાદ રાખજો કર્ણાટકમાં છે શરાવતી નદી ઉપર જોગનો ધોધ પછી કપિલધારા ધોધ નર્મદા નદી ઉપર છે મધ્યપ્રદેશની અંદર પછી ધુઆધાર ધોધ નર્મદા નદી ઉપર છે મધ્યપ્રદેશ ઉપર ઉનાસા ધોધ એ પણ નર્મદા નદી ઉપર મધ્યપ્રદેશની અંદર પછી ચુલિયા આ અગત્યનો ધોધ છે યાદ રાખજો ચુલિયા ધોધ ચુપચુ ઉપર યાદ રાખજો ચંબલ નદી ઉપર રાજસ્થાનની અંદર પછી ચિત્રકૂટ ગોડાગની ભાગોળની બુદ્ધ ધોધ દૂધસાગર ડેમ છે દૂધસાગર ધોધ એ પણ યાદ રાખજો બરાબર દૂધસાગર મંડોવી નદી ઉપર છે ગોવાની અંદર તો આ અગત્યના ધોધ છે મેં જે તમને ટીક કરાવ્યા એટલા ખાસ ધોધ જે છે એ યાદ રાખી દેજો હવે ભારતના અગત્યના સરોવરો તો જે ભારતના અગત્યના સરોવરો છે એમાં લઘુન સરોવરો કયા કયા છે તો જો ચિલ્કા પુલિકટ વેમ્બનાડ અષ્ટામુડી વેમ્બનાડ અને અષ્ટામુડી કેરળમાં છે પુલિકટ જે છે એ કેમ કે સીમા ઉપર છે આંધ્રપ્રદેશ તમિલનાડુ અને ચિલ્કા જે છે ચિલ્કા એ ઓડિશાની અંદર છે તે ચારે ચાર ખારા પાણીના સરોવરો છે મહત્વના સોરી લઘુન સરોવર ખારા પાણીના તો હોવાના જ સમજો લઘુન સરોવર છે ખારા પાણીના તો હોવાના જ પછી ભારતના મહત્વના ખારા પાણીના સરોવર તો રાજસ્થાનની અંદર આવેલા છે બધા સરોવરો ખારા પાણીના સાંભર પંચમંદરા ડીડવાના લુણકરણસર તો આ ચારે ચાર સરોવર રાજસ્થાનના છે કે જે ખારા પાણીના સરોવર છે એમાં સાંભર સરોવર એ બહુ મોટું સરોવર છે ખારા પાણી
ભારતના મહત્વના કૃત્રિમ સરોવર તો કૃત્રિમ સરોવર તો ઘણા બધા છે, ગોવિંદ સાગર ને સરદાર સરોવર ને ઓલમ્પર સાગર ને વગેરે ઘણા બધા છે. ભારતના મહત્વના કુદરતી સરોવર એટલે કે બાય ડિફોલ્ટ કુદરત દ્વારા નિર્માણ પામેલા એવા સરોવર કયા? તો દાલ સરોવર, હુલર સરોવર, કોલા સરોવર, પુલિકાટ, જેકા, સાંભર, નળ સરોવર, વેમનાડ સરોવર આ બધા કુદરતી રીતે નિર્માણ પામેલા છે. એ નિર્માણમાં ભારત કેમ કે આપણો મનુષ્યનો કોઈ હાથ છે નહીં, તો બધા કૃત્રિમ સરોવર છે. પછી ભારતનું કેવાય કે ઉલ્કા પ્રપાત ને કારણે રચાયેલું સરોવર કયું છે? ઉલ્કા પ્રપાત. ઉલ્કા પ્રપાત ને કારણે રચાયેલું સરોવર મહારાષ્ટ્રમાં આવેલું છે, લોનાર મહારાષ્ટ્રનું. ઉલ્કા પ્રપાત ને કારણે રચાયેલું સરોવર છે લોનાર સરોવર, મહારાષ્ટ્રમાં આવેલું છે. ઉલ્કા પિંડના પડવાને કારણે રચાયેલું સરોવર છે લોનાર સરોવર, મહારાષ્ટ્રમાં આવેલું છે. ઓકે ચલો, તો જે અગત્યના ડેટા આમાં પણ ભારતની ભૂગોળમાં પણ કવર કરવા જોઈએ મને લાગ્યા, એને મેં કવર કરી લીધા છે. તો આશા રાખું છું કે ભૂગોળનું સેશન તમને ગમ્યું હશે. ઘણા બધા લોકો કંટાળો પણ આવ્યો, પણ કંટાળો કોને આવે ખબર છે? કંટાળો એને જ આવે કે જેને ક્યારેય વાંચ્યું ન હોય, જેને આ બધું વાંચેલું હશે એને રિકોલ થતું હશે, જેને વાંચેલું હશે એને રિકોલ થતું હશે, અથવા તો તમને આઈડિયા આવશે, અથવા તો તમને આઈડિયા આવશે કે ભાઈ હવે આટલું આટલું તૈયાર કરવાની જરૂર છે. કારણ કે જે આઈએમપી લાગ્યું છે, ઇમ્પોર્ટન્ટ લાગ્યું, એ મેં બધું અહીંયા લીધું. સમજાય? તો આટલી વસ્તુ તમારે કરીને જવું જોઈએ પરીક્ષામાં, મારું એવું માનવું છે ભૂગોળની અંદર, ગુજરાત અને ભારતની અંદર. ઓકે, તો આશા રાખું છું કે આ સિરીઝ તમને ગમતી હશે. લગભગ 4 કલાક થવા આવી છે. ઓકે, તો હવે અહીંયા આપણે હું મારી વાણીને વિરામ આપું છું, એમ કેવું હોય તો કહેવાય. અને જેને વાંચ્યું હશે એને રિવિઝન થઈ જ ગયું હશે ભાઈ, જેને વાંચ્યું હશે અપૂર્વ એને રિવિઝન થઈ ગયું હશે. બાકી જેને વાંચ્યું નહીં હોય એને શું થશે? ઓ આ બધું કેમ જાય છે? રિકોલ થવું જોઈએ, વાંચ્યું હોય તો રિકોલ થાય, નહીં તો ન થાય. એ તો બધું કેવાય કે બધું મોહ માયા લાગે. આવું આવડે ને તો આવું જ પૂછાશે પરીક્ષામાં, બહુ ટેન્શન નહીં લેવાનું, પરીક્ષામાં આવું જ પૂછાશે. અને જો પરીક્ષાની અંદર અમુક એવા 10-15 ક્વેશ્ચન તો હશે જ કે જે કહેવાય ને કે આમ જરા હટકી હશે, અટકે એટલે એકદમ અટકે હશે, કોઈને ન આવડે ત્યાં સુધી તમારી વિચારસરણી પહોંચી જ ન શકે કે આવું પૂછે. એટલે એવા 8-10 ક્વેશ્ચન કે 2-4 ક્વેશ્ચન પાછળ નહીં બહુ ભાગવાનું. સમજે? જે આવડવું જોઈએ ને એ તો આવડવું જ જોઈએ, એમ મીન્સ કે જે બધાને આવડે ને એ તો આપણને આવડવું જ જોઈએ. એટલે થાય છે, તો આ બધું તો આવડવું જ જોઈએ, આ બેઝિક છે બધું. કેવું કેવું ઓકે. હવે નેટ વેસ્ટ નહીં કરવું તમારું, આટલે સુધી રાખીએ છીએ. રાત્રે 9 વાગે વળી પાછા ભાવેશ સર તમને સામાન્ય વિજ્ઞાન બરાબર બ્રહ્માંડની સફરે લઈ જશે. ઓકે ચલો, ગુડ બાય. નેટ સાચવી નાખો 9 વાગ્યા સુધી, એવું લાગે તો શું કે પેલું બુસ્ટ અપ કરી લેવા, એડ ઓન ડેટા કરી નાખો, એટલે પ્લાન થઈ જાય તમારો. વળી પાછો ચાલો. ઓકે.